લહેરાઈ રહ્યો હોઈશ, હર નવી સિઝને હું વધુ હરખાઈ રહ્યો હોઈશ. આમ દોસ્તો, હું ત્યાં આવી જ ગયો હોઈશ મેઘધનુની કોઈ પણ શબ્દ ભરી સાંજે, કવિ જ્યારે વાત માંડે શ્રોતાની સાથે. દોસ્તો, હું ત્યાં આવી જ ગયો હોઈશ. તો મેઘધનુ સિઝન 4 અને આવનારી તમામ સિઝન જેના નામે છે, જેને આપણે ડેડિકેટ કરવા જઈ રહ્યા છીએ, રોનક માધવાણી માટે એકવાર જોરદાર તાળીઓ. અને શરૂ કરીએ સીઝન 4. શબ્દ છલકે, સાંજ મલકે. સ્વાગત છે આપ સૌનું નોબતના આંગણે ફરી એક વખત સીઝન 4માં. આપ સૌ આપની હાજરી વાતાવરણ જરા પણ બોજિલ ના બને એના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેશો. શો મસ્ટ ગો ઓનના સિદ્ધાંત સાથે સમગ્ર મેઘધનુ ટીમ આ કાર્યક્રમ યોજી રહી છે, ત્યારે આપ પણ એ સ્પિરિટમાં અમારી સાથે જોડાયેલા રહેજો. નોબત છેલ્લા 62 વર્ષથી જામનગરીઓની સાંજ, લગભગ બધી જ સાંજ રવિવારને બાદ કરતાં એ નોબત સાથે પડતી હોય છે. એ રીતે જોઈએ તો એ સાચા અર્થમાં આપણા સૌની 6 દાયકાથી સાંજની સોબત છે. અખબાર છે, શબ્દ સાથે કામ પાર પાડે છે, શબ્દના મહત્વને બરાબર સમજે છે. આજનો કાર્યક્રમ શરૂ કરું એ પહેલાં અનિલ ચાવડાનો એક શેર યાદ આવે કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. જાણે નોબત કહેતું હોય ને એવો આ શેર છે. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. અને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. આપણે સૌ આના સાક્ષી છીએ. નોબતે ક્યારેય શબ્દરૂપી હથિયાર હેઠા મૂક્યા જ નથી, એની ફરજ ક્યારેય ચૂક્યા જ નથી. હંમેશા તેઓ એક અગ્રીમ અખબાર તરીકે અને નિષ્પક્ષ સમાચારની સાથે સતત જામનગરીઓ સાથે જોડાયેલા છે. પણ આજના યુગમાં મીડિયા હાઉસની 3 જવાબદારીઓ હોય છે. પહેલી તો એ સુપેરે પૂરી કરે છે. 3 જવાબદારી એક સજ્જ મીડિયા હાઉસની હોય, ટુ ઇન્ફોર્મ, ટુ એજ્યુકેટ એન્ડ ટુ એન્ટરટેઇન. ઇન્ફોર્મ એ કરે જ છે આપણને સમયસર ન્યૂઝને. હવે તો નોબત યુટ્યુબ પર પણ આવી ગયું છે, કલમને મળ્યો અવાજ અને એમાં ન્યૂઝ ફ્લેશ પણ આવતા હોય છે. ઇટ કીપ્સ અસ અપડેટ એન્ડ ઇન્ફોર્મ અબાઉટ જામનગર એન્ડ એવરીથિંગ અરાઉન્ડ અસ. અને સાથે સાથે રાષ્ટ્રીય ન્યૂઝ, સાથે સાથે એની બીજી 2 જવાબદારી પણ મીડિયા તરીકે છે, ટુ એજ્યુકેટ એન્ડ ટુ એન્ટરટેઇન. અને નોબત એ પણ એની જવાબદારી પૂર્ણ કરે એવા અનેક કાર્યક્રમોની સાથે જો એક શ્રેણી શરૂ કરી હોય તો એ નોબત મેઘધનુ આર્ટ ફેસ્ટિવલ છે, જેમાં ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપીને, મુખ્યત્વે વધારે ગુજરાતી ભાષા, પછી હિન્દી ઉર્દુ આપણી રાષ્ટ્રીય ભાષા પણ આપણે લઈએ છીએ, ના શિષ્ટ કાર્યક્રમો થાય. શબ્દ સાથે ગદ્ય પદ્ય બંનેને આપણે સરસ રીતે ઉજવી શકીએ, આપણી ભાષાનું મહત્ત્વ થાય, આપણી ભાષાનું મહાત્મ્ય ગવાય, એની મહત્તા વધે અને સાથે સાથે મનોરંજન પણ મળે, એ રીતે આ મેઘધનુ અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ. આ મેઘધનુમાં આપણે સૌ જાણો છો કે કાર્યક્રમમાં ગદ્ય પદ્ય અને સંગીત 3 તબક્કા હોય છે. અત્યાર સુધી આપણે 3 દિવસનો આ ફેસ્ટિવલ માણતા હતા, આજે કંઈક જુદું છે. અને નોખું ને જુદું એ રીતે છે કે આજે ગદ્ય અને પદ્ય શબ્દ સાથેનો બંને રીતનો ઉત્સવ આપણે એક જ દિવસે ઉજવવાનો છે. મારી આપની સામે ને મારી જમણી તરફ ગુજરાતી ભાષાના 3 એવા શિરમોર કવિ બેઠા છે કે જેમને વક્તા તરીકે પણ સાંભળવા એક લાવો છે. હું આપ સૌને વિનંતી કરીશ કે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ જામનગરના મંચ ઉપર નોબતના આંગણે મેઘધનુમાં પહેલીવાર પધારેલા આદરણીય શ્રી તુષાર શુક્લ સાહેબને જોરદાર તાળીઓ. એવા જ મોટા ગજાના કવિ, વક્તા અને જેમનો પરિચય હું આગળ આપીશ, આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ. જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય. અને હમણાં જ હું હસતા હસતા જેમને કહેતો હતો કે અત્યારે બધે જ છવાઈ ગયેલું એક નામ છે, સોશિયલ મીડિયામાં ખોલો તો મિલિંદ અને પૂજ્ય મોરારી બાપુ બોલે તો પણ મિલિંદ. આપ સૌની જોરદાર તાળીઓ મિલિંદ ગઢવી માટે. અહીં ઉપસ્થિત આ મંચ પર
આ ચાર ઉપરાંત પણ ત્રણ સરપ્રાઈઝ કવિઓ પણ આવશે બીજા દોરમાં, અને સાથે સાથે હિન્દી ઉર્દુના બુરહાનપુર છેક મધ્યપ્રદેશથી આવેલા, જેમને આજે મેં પૂછ્યું કે સાહેબ તમને મેં ફોન કર્યો કે જામનગર ગઝલ વાંચવા આવવાનું છે, તો તમે આ પહેલાં જામનગરનું નામ સાંભળ્યું હતું? તો હી સેડ નો. અને હું તમને પૂછું છું કે તમે બુરહાનપુર કેટલા લોકોએ સાંભળ્યું હતું? તો એ બુરહાનપુરથી ખાસ ઉપસ્થિત આપણા આજના મહેમાન કવિ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય નઈમ અખ્તર સાહેબ, એને બીજા દોરમાં આપણે મંચ ઉપર આમંત્રિત કરીશું. સૌ કવિઓ વતી આજનો કાર્યક્રમ શરૂ કરીએ ત્યારે એટલું જ કહેવાનું કે અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ઉર્મીનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ થોડા ફૂલો લઈ, તમે થોડી જગા દો ગુલઝાર કરવો છે. તો આજનો આ કાર્યક્રમ એક સરસ નોટ સાથે શરૂ કરીએ. સૌથી પહેલાં આજે ત્રણ વિષય પર, ત્રણ અલગ અલગ વિષય પર ત્રણ અલગ અલગ વ્યક્તિત્વો બોલવાના છે. વ્યક્તિત્વ શબ્દ ઉપર હું ભાર આપું છું કે ત્રણેયનું એક વ્યક્તિત્વ આગવું અલાયદું છે, અને વિષય પણ એમના વ્યક્તિત્વને અનુરૂપ આગવા અલાયદા. જે વિષય પર એમને બોલવું ગમે, આપણને સાંભળવા ગમે, એવા અમે પસંદ કર્યા છે. પહેલો વિષય કવિઓની કહાની, કવિની જુવાની. મરીસ સાહેબના શેર યાદ આવે કે મોહબ્બત હું મિલન આશા વિનાની લઈને આવ્યો છું, મોહબ્બત હું આશા વિનાની લઈને આવ્યો છું, ભર મહેફિલમાં એકલતા ખુદાની લઈને આવ્યો છું. ને જીવનની સત્ય ઘટનાને એમ સાંભળતું નથી કોઈ, જીવનની સત્ય ઘટનાને એમ સાંભળતું નથી કેવી, બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું. આપણે સૌ એમ કહેવું પડે કે ભાઈ આ વાર્તા છે, તો કદાચ રસ પડે. અને આપણા દરેક પાસે એક એક કહાની હોય જ છે કહેવા માટે, કદાચ એકથી વધારે હોય. અને સંતોષ આનંદે તો ફિલ્મ ક્રાંતિની એક સરસ મજાની રચનામાં, એક ગીતમાં કહ્યું જ છે ને કે જીન આંખો મેં પાની ન હો, ઉસ આંખો કા હસના ભી ક્યા, જીન આંખો મેં પાની ન હો, ઓર વો જવાની જવાની હી ક્યા, જિસકી કોઈ કહાની ન હો. આપણે સૌ આપણે એક પોતાની વાર્તા અને કહાની લઈને ફરતા હોઈએ છીએ, પણ આજે આપણે કવિઓની કહાની સાંભળવાની છે. કવિઓ કોઈ જુદા માણસો નથી, જેમ આપણા દરેક પાસે પોતપોતાની એક વાત છે કહેવા માટે, એમ દરેક કવિઓ પાસે પણ એ સર્જનની ક્ષણ સુધી પહોંચવાની પહેલાંની પણ એક ક્ષણ હોય છે જે આપણે જાણવાની છે. સાથે સાથે એનું વ્યક્તિત્વ આ તરફ કેમ ઘડાયું એ પણ એ વાતમાંથી નીકળશે. ઘણા બધા આપણે જો એકબીજાને પૂછીએ તો ખબર પડે કે જો જીવનમાં આમ ન બન્યું હોત ને તો આમ થયું હોત. હમણાં હું નોબત યુટ્યુબ ચેનલ માટે હકુબાનો ઇન્ટરવ્યૂ કરતો હતો, બેઠા છે મારી સામે એટલે કહું, ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમે આ દિશામાં કઈ તરફ આવ્યા, કઈ રીતે આવ્યા, અને એક બહુ સરસ જવાબ એને આપ્યો છે કે કોણ એને રાજકારણમાં આ તરફ લઈ આવ્યું અને કઈ રીતે આવ્યું. આપણા દરેક પાસે આ વાત હોય છે. કવિઓની જ વાત કરવી છે ત્યારે, અને હવે વક્તા બોલે એ પહેલાં હું એક પ્રસંગ કહી અને આગળ વધીશ. આપણે સૌ જાવેદ અખ્તર સાહેબને ઓળખીએ છીએ, એક વિખ્યાત લિરિસિસ્ટ છે, સ્ક્રીન પ્લે રાઇટર છે, સલીમ જાવેદની જોડી અનેક ફિલ્મો લખી છે. જાવેદ અખ્તર વિશે આપણે એને ગઝલકાર તરીકે, કવિ તરીકે પણ ઘણા બધા ઓળખીએ છીએ, પણ એના જીવનની વાત કરીએ તો એમના ફાધર જાનિસાર અખ્તર, જે પોતે પણ એક ખૂબ સારા વિખ્યાત સર્જક હતા, કવિ હતા, મુંબઈ આવી ગયેલા, જાવેદ અને એની માને એકલા મૂકીને. જાવેદનું બચપન બહુ બહુ સારી રીતે નથી ગુજર્યું, એના મધર ગુજરી જાય છે, જાવેદ એકલા ખૂબ જ તકલીફમાં, ગરીબીમાં મામાના ઘરે ઓશિયાળા ઉછરે છે, અને સતત ફાધર તરફનો એક એક ટકરાવ છે એના મગજમાં, જે પાછળથી એની ફિલ્મોમાં તમને દેખાય છે. સલીમ જાવેદનો ક્રિએટ કરેલો વિજય જે છે ને, કે જે એંગ્રી યંગ મેન તો છે જ, સાથે સાથે એના પિતા સાથે તમે બધી જ ત્રિશૂલ, દિવાર બધી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન યાદ કરી લો, એ કેરેક્ટરાઇઝેશન જાવેદમાંથી આવેલું છે. જાવેદનું પોતાનું એક એમાં એમાં મનોવિશ્વને એની છાપ છે. આ જાવેદ અખ્તર જ્યારે બધું મોટા થાય છે, ભણે છે, સારા શાયર થાય છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થાય છે, બહુ સારા વક્તા થાય છે, પછી સાહેબે બોમ્બે આવે છે અને બોમ્બે સ્ટ્રગલ કરે છે. હજી એની પાસે કંઈ કામ નથી, એના ફાધરને ત્યાં રહેવા જાય છે, જાનિસાર અખ્તરને ત્યાં. ત્યાં કંઈક એવી ઘટના બને છે અને એનું ઇન્સલ્ટ થાય છે. આમ પણ ફાધર સાથે બહુ બનતું જ નહોતું, એકલા જ આવી ગયા હતા, અને જાવેદ ઘર છોડીને નીકળી જાય છે. ખુદદાર માણસ, ચરની રોડ સ્ટેશન પર રાત્રે, મોડી રાત્રે, પુષ્કળ વરસતા વરસાદમાં જાવેદ બેઠા છે, એના ખિસ્સામાં માત્ર એક રૂપિયો છે, અને ત્યારે પોતાને નિર્ણય લેવાનો છે કે મારે આ શહેરમાં રહેવું કે મુંબઈ છોડીને ચાલ્યા જવું, કંઈ કામ નથી. અને ત્યારે એ પોતાની જાતને એક જવાબ આપે છે, એ જવાબ કદાચ સ્પાર્ક બનીને એને સૂજ્યો છે, કવિતા પણ આમ જ આવતી હોય છે. અને એ જવાબ આજે જાવેદ અખ્તરને આપણી સામે જાવેદ અખ્તર તરીકે મૂકે છે. એ જવાબ જબરજસ્ત છે, ખિસ્સામાં એક જ રૂપિયો છે, આવતીકાલની ખબર નથી. ત્યારે એ પોતાની જાતને કહે છે કે મેરી જેબ મેં સિર્ફ એક રૂપિયા હૈ, કલ અગર યે સવા રૂપિયા હો ગયા તો યે શહેર ઘાટે મેં રહેગા ઓર મેં મુનાફે મેં.
મારે શું કામ આ શહેર છોડીને જાઉં? અને જાવેદ ટકી જાય છે, અને જાવેદ મુંબઈમાં આજે જાવેદ અખ્તર આપણે ઓળખીએ છીએ. આવી જ કહાની, કિસ્સાઓ, નાની વાતો, અને સાથે સાથે એમાં કવિના કવિ તરીકે ઘડાવાની પણ વાતો આપણે સાંભળીએ. બીજા કોઈ નહીં, એક કવિની કહાની, કવિની જુબાની હું મંચ ઉપર આમંત્રિત કરીશ. યુવા કવિ જે ગુજરાતી ઉર્દૂ બંનેમાં સરસ રીતે ખીલે અને ખૂલે છે, આપણા સૌની જોરદાર તાળીઓ. એમનો વિશેષ પરિચય તો જ્યારે ગઝલ વાંચવા આવશે ત્યારે પણ આપીશ, બીજું કોઈ નહીં. મિલિંદ ગઢવી જે જૂનાગઢથી અહીં આવ્યા છે આપણી વચ્ચે, જોરદાર તાળીઓ. મિલિંદ એક ઉમદા સંચાલક છે, સંચાલક તરીકે આ મંચે એને અનેક વાર સાંભળ્યો છે, આજે વક્તા તરીકે આપણી વચ્ચે રજૂ થઈ રહ્યો છે, ત્યારે આપની તાળીઓ ઓછી પડી રહી છે. જોરદાર એક કાર્યક્રમની જબરજસ્ત શરૂઆત મિલિંદને પહોંચીને કરીએ આપણે. નમસ્કાર. તમે બધા આમ જરા વધારે ગંભીર થઈ ગયા એવું મને લાગ્યું. એમણે જેટલું કહ્યું એટલો વિષય મારો ગંભીર નથી. અને સૌથી વધારે મજાની વાત એ છે વિરલભાઈ કે અહીંયા તમે લાઇટિંગ સરસ મૂક્યું છે, નહીંતર મોટાભાગે કવિઓ બોલે ત્યારે શ્રોતાઓને અંધારામાં જ રાખવામાં આવતા હોય છે. પણ આ સરસ મજા આવે એવી ઘટના છે, તમારી સાથે કનેક્ટ થઈ શકાય એવી વાતો છે. મારે કવિઓની કહાની કરવી છે, પણ એવી રીતે નથી કરવી કે તમને બધાને કવિઓથી દૂર ભાગવાનું મન થાય. કવિઓના જીવનમાં લટાર મારવી છે, પણ જુદા જુદા કવિઓના જીવનમાં થોડી થોડી લટાર મારવી છે. અને દરેકના જીવનની બાયોગ્રાફી નથી કરવી, એની કેફિયતો નથી આપવી, કારણ કે કવિની કેફિયત તો બહુ સહેલી હોય છે. નીતિન વડગામા સાહેબ એક જગ્યાએ લખે છે કે જાતમાંથી કંઈક જાતું હોય છે, જાતમાંથી કંઈક જાતું હોય છે, આ બધું ત્યારે લખાતું હોય છે. શું વાત છે, વાહ વાહ મિલિંદ. જાતમાંથી કંઈક જાતું હોય છે, આ બધું ત્યારે લખાતું હોય છે, ને આપણા તે કંઠનું કેવું ગજું, કોઈ આવીને જ ગાતું હોય છે. તો કવિની કેફિયત તો આ ચાર લાઈનમાં આવી જાય છે, એનાથી વિશેષ કોઈ કવિની કોઈ કેફિયત હોતી જ નથી. પણ કવિના જીવન એ ચોક્કસ અદ્ભુત હોય છે, અને એ જીવનમાં આપણે થોડું થોડું ડોક્યું કરવું છે. ક્યાંક ક્યાંક કોઈક પ્રસંગ જે એમના જીવનમાં ઘટ્યા હોય એની વાતો થોડી તમારી સાથે શેર કરવી છે. અને દરેક વખતે એવું પણ નથી કે એ બહુ ગંભીર વાતો જ હોય, થોડી હળવી વાતો પણ તમારી સાથે શેર કરવી છે. પણ SS રાહી સાહેબનું એક નાનકડું કાવ્ય છે તુષારભાઈ, કે લાંબા વખતથી બંધ પડેલો મારો ટેલિફોન અચાનક એક વહેલી સવારે રણકી ઉઠ્યો. મેં રિસીવર ઉપાડ્યું તો સામેથી જાણીતો અવાજ બોલ્યો, ગુડ મોર્નિંગ રાહી, આજે વસંત પંચમી છે. આ લાંબા વખતથી બંધ પડેલો ટેલિફોન એટલે આપણું જીવતર. આ સવાર જ્યારે પેલો ફોન રણકે છે એટલે સદભાગ્યની ક્ષણ. આ જાણીતો અવાજ એટલે આપણો માહલ્યો, આપણો અંતરાત્મા. અને આ વસંત પંચમી એટલે કવિતા. આ કવિતાની વાત તમારા સુધી પહોંચતી કરવી છે. આમ તો કવિઓ વિશે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કવિને કાન આપીને, ધ્યાન આપીને અને માન આપીને સાંભળવા જોઈએ, અને પછી શક્ય હોય ત્યાં સુધી દાન આપીને રવાના કરવા જોઈએ. પણ ક્યારેક ક્યારેક વિરલભાઈ દાન ન મળે તો કવિઓ દાદથી પણ ચલાવી લેતા હોય છે, એટલે આજે અમે તમારી દાદથી પણ ચલાવી લઈશું. તો તમે થોડા ખખડતા રહેજો એટલે અમને ખબર પડે કે નોબતની અમે નોંધ લીધી છે. ચેતનભાઈ દાદથી ચાલી જશે. અને બિલકુલ મારે તો કેવું એ છે, રોનકભાઈ સાથે તો ઘણી વખત મારે બેસવાનું થયું છે. કાર્યક્રમમાં પહેલી વખત આવ્યો છું, પણ ઓડિયન્સમાં અગાઉ આવી ચૂક્યો છું. અને નોબતની સોબતમાં અને આપ સૌની મોહબ્બતમાં અમે ત્રણેય આજે આવ્યા છીએ, એટલે ચોક્કસ એમાં કોઈ સવાલ જ નથી. પણ મારે શરૂઆત એમણે ગુલઝારની વાત કરી, તો ગુલઝાર સાહેબની એક પ્રેરણાની વાત મને બહુ ગમે છે. તમે જુઓ ઇન્સ્પિરેશન ક્યાંથી આવતું હોય છે. TS એલિયટ આપણે સૌ જાણીએ છીએ, અંગ્રેજી ભાષાના એક બહુ મોટા કવિ તો ખરા જ, પણ એટલા જ મોટા વિવેચક. એમનું એક ગીત છે, ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફ્રોક. અને એમાં એક પંક્તિ એવી આવે છે કે સ્ટ્રીટ્સ દેટ ફોલો લાઇક ટીડિયસ આર્ગ્યુમેન્ટ્સ, નીરસ દલીલો જેવી સડકો. આ પંક્તિ ગુલઝાર સાહેબે વાંચી અને એમને એટલી બધી ગમી ગઈ કે એમને થયું કે મારે આ મારી ભાષામાં લઈ આવવી છે, તો ક્યાં લાવવી? અને એ સમયમાં એ
મિર્ઝા ગાલિબ પર ફિલ્મ બનાવતા હતા સંજીવ કુમારને લઈને. સંજીવનું અવસાન થયું, ફિલ્મ અટકી પડી. ઇન્દિરાજીનો સમય આપણે જાણીએ છીએ, દૂરદર્શન ઘેર ઘેર પહોંચ્યું અને મિર્ઝા ગાલિબ સિરિયલનું પ્રોડક્શન શરૂ થયું. નસરુદ્દીન શાહને કાસ્ટ કર્યા અને ગાલિબનું ઇન્ટ્રોડક્શન લખવાનું થયું. અને એની પહેલી પંક્તિમાં આ નીરસ દલીલો જેવી સડકોને ગુલઝાર સાહેબ ઉર્દુમાં લઈ આવે છે. બલ્લી મારા કે મોહલ્લે કી વો પેચીદા દલીલો કીસી ગલિયા, સામને ટાલ કે નુક્કડ પે બટેરો કે કસીદે, ગુડગુડાતી હુઈ પાન કી પીકો મેં વો દાદ વો વાહવા, ચંદ દરવાજો પે લટકે હુએ બોશીદા સે કુછ ટાટ કે પરદે, એક બકરી કે મમિયાને કી આવાઝ, ઓર ધુંધલાઈ હુઈ શામ કે બેનૂર અંધેરે, એસે દીવારો સે મુંહ જોડ કે ચલતે હૈ યહાં, ચૂડી વાલાન કે કટરે કી બડી ભી જૈસે અપની બુજતી હુઈ આંખો સે દરવાજે ટટોલે, એસી હી એક અંધેરી બેનૂર સી ગલી કાસિમ સે, એક તરતીબ ચરાગો કી શરૂ હોતી હૈ, એક કુરાને સુખન કા સફા ખુલતા હૈ, અસદુલ્લાહ ખાન ગાલિબ કા પતા મિલતા હૈ. તો આ ઇન્સ્પિરેશનની વાત આવી. પણ દરેક કવિનો એક અલગ મિજાજ રહ્યો છે, દરેક કવિનું જીવન અલગ રહ્યું છે. તમે જુઓ ગુલઝારની વાત આવે તો ગુલઝાર એક એવા કવિ છે જે લાર્જ સ્કેલના કવિ છે, એમની રેન્જ બહુ મોટી છે. એ ચડ્ડી પહેન કે ફૂલ ખીલાહે પણ લખે અને કબીરની વાત પણ લખે, જે આપણે ત્યાં રમેશ પારેખમાં આવ્યું કે ઇટ્ટા કિટ્ટા પણ લખે અને મીરા સામે પાર પણ લખે. તો મીરાબાઈની વાત જ્યારે થાય છે તો મીરાના જીવનમાં એક સરસ પ્રસંગ છે કે મીરા એક વખત ભજનમાં લીન હતા અને સૌ ભાવકો ભજનમાં તલ્લીન હતા. ત્યારે એક સંગીતજ્ઞ એમની સામે બેઠા હશે, એમણે મીરાનો વાંક કાઢ્યો. એમણે એવું કહ્યું કે આપ રાગમાં નથી ગાઈ રહ્યા. એટલે મીરા એને છાજે એવો જવાબ આપે છે કે આપની વાત સાચી છે, હું રાગથી નહીં, હું અનુરાગથી ગાઉં છું. આજનો આખો કાર્યક્રમ એ રાગનો નહીં, અનુરાગનો કાર્યક્રમ છે અને એ રીતે તમારા સુધી પહોંચવાનો છે. તો મેં કહ્યું તેમ મારે થોડીક મજાની વાતો તમારી સાથે કરવી છે, બહુ વાતાવરણને ગંભીર બિલકુલ નથી કરવું. પણ કલકત્તામાં જોશી સાહેબ મૌલાના આઝાદ કોલેજમાં ઉસ્તાદ અબ્બાસ અલી ખાન બેખુદ એ પ્રોફેસર અને વિદ્યાર્થીઓને એ ગાલિબ વિશે ભણાવતા હતા. આ ગાલિબની વાતના કન્ટિન્યુએશનમાં કરું છું. એટલે એમણે એક શેર વાંચ્યો કે નીંદ ઉસકી હૈ, દિમાગ ઉસકા હૈ, રાતેં ઉસકી હૈ. નીંદ ઉસકી હૈ, દિમાગ ઉસકા હૈ, રાતેં ઉસકી હૈ, જિસકે શાને પર તેરી ઝુલ્ફે પરીશા હો ગઈ. એટલે એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું કે માફ કરજો સાહેબ, પણ આ બહુ ભદ્દી કલ્પના છે કે મહેબૂબાની જુલ્ફો અને મહેબૂબનો ખભો અને જુલ્ફો ત્યાં વિખેરાઈ જાય તો એ જુલ્ફોમાં જૂ પણ હોઈ શકે ને. એટલે અબ્બાસ અલી ખાએ કહ્યું કે સિટ ડાઉન, હું અહીંયા ગાલિબની મહેબૂબાની વાત કરું છું, તમારી મહેબૂબાની નહીં. એટલે આપણને બશીર બદ્ર યાદ આવે કે વો ગઝલ વાલો કા ઉસ્લૂબ સમજતે હોંગે, એનો મર્મ એનો સાર, વો ગઝલ વાલો કા ઉસ્લૂબ સમજતે હોંગે, ચાંદ કહેતે હૈ કિસે ખૂબ સમજતે હોંગે, ઓર ઇતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી કે લોગ તુજકો મેરા મહેબૂબ સમજતે હોંગે. અને બશીરને યાદ કર્યા જ છે. તો હર્ષભાઈ આપણે ત્યાં એક મજમૂન બહુ લખાણું, મેં નશે મેં હું, મુકેશનું ગીત પણ છે, આપણને યાદ છે બધાને, મુજકો યારો માફ કરના મેં નશે મેં હું. જગજીતજીની એક બહુ ફેમસ ગઝલ, ઠુકરાઓ અબ કે પ્યાર કરો મેં નશે મેં હું, જો ચાહો મેરે યાર કરો મેં નશે મેં હું. પણ બશીર સાહેબે આની સામેની એક વાત લખી, તુમ નશે મેં હો. અને તમે જુઓ સાહેબ કે ચાર શેર લખ્યા અને ચારે શેરમાં નશાનો અર્થ બદલાય છે. કે દરિયા સે ઇખ્તિલાફ કા અંજામ સોચ લો, ઇખ્તિલાફ એટલે એની અગેન્સ્ટ જવું, સામે જવું, દરિયાની સામે થવું. દરિયા સે ઇખ્તિલાફ કા અંજામ સોચ લો, લહેરો કે સાથ સાથ બહો તુમ નશે મેં હો. દરિયા સે ઇખ્તિલાફ કા અંજામ સોચ લો, લહેરો કે સાથ સાથ બહો તુમ નશે મેં હો, ઓર ક્યા દોસ્તોને તુમકો પિલાઈ હૈ રાત ભર, અબ દુશ્મનો કે સાથ રહો તુમ નશે મેં હો. ક્યા દોસ્તોને તુમકો પિલાઈ હૈ રાત ભર, અબ દુશ્મનો કે સાથ રહો તુમ નશે મેં હો, ઓર કાગઝ કા યે લિબાસ ચરાગો કે શહેર મેં, કાગઝ કા યે લિબાસ ચરાગો કે શહેર મેં, જાના સંભલ સંભલ કે ચલો તુમ નશે મેં હો. અને પછી શેર લખે છે, જુઓ સાહેબ કવિતા ક્યાં છે, કે માસૂમ તિતલીઓ કો મસલને કા શોખ હૈ,
માસૂમ તિતલીઓં કો મસલને કા શોખ હૈ તૌબા કરો ખુદા સે ડરો તુમ નશે મે હો તો આ નશાનો અર્થ અહીંયા અહમની એક જુદી પરિકલ્પના સુધી લઈ જાય પણ આ બધાનો અલગ અલગ મિજાજ રહ્યો છે જેમ બશીર એવી જ રીતે મજાજ કરીને એક બહુ મજાના શાયર થઈ ગયા અને આમ તરત યાદ ના આવે પણ એક બહુ મજાનો શેર છે એમનો મિલાના કામ કોઈ ઉમરભર જૂનું કે સિવા તમામ એશ મયસર રહે સુકું કે સિવા તો મજાજ એક વખત કશ્મીર ગયા પહેલી વખત એમનો મુશાયરો ત્યાં જેમ જામનગરમાં કદાચ હું સ્ટેજ પર પહેલી વાર આવું છું તો મજાજ આવી રીતે કાશ્મીર ગયા એટલે એમને આ વિરલભાઈ જેવો એક મિત્ર મળ્યો ને એમણે કહ્યું કે મજાજ સાહેબ આપ પહેલી વાર કાશ્મીર આવ્યા છો તો યહાં કે કુદરતી નજારે દેખે આપને કેસે લગે આપકો એટલે મજાજે એના મિજાજમાં કહ્યું કે ભાઈ બહુ અચ્છે લગે ઓર યે પહાડ વહાડ બીચ મેં આ ગયે વરના ઓર ભી દેખતે એમ તો આ અર્થોની મજા છે જે રીતે કવિ આપણી સાથે વાત કરતા હોય ત્યારે પણ એ અર્થો બદલાઈ જતા હોય મરીઝ ની એક આદત હતી કે સ્ટેજ પર હોય ત્યારે પણ એ શાયરાના અંદાજમાં વાત કરે એક વખત આવી રીતે કોઈ કવિ કાવ્યપાઠ કરતા હશે ને મરીઝ સાહેબ ત્યાં બેઠા બેઠા એમને દાદ આપતા હતા એટલે આપણે ત્યાં એક સિસ્ટમ છે કે કવિ દાદ આપતા હોય તો જે કવિ કાવ્યપાઠ કરી રહ્યા હોય જરા આમ સલામ કરીને એમની દાદને એપ્રિશિએટ કરે સ્વીકારે પણ આ કવિ જે વાંચતા હતા એ એવું કશું કરતા નહોતા એટલે મરીઝને જરા આમ ગમ્યું નહીં એટલે પેલા કવિએ વળી પાછી શાયરાના અંદાજમાં વાત શરૂ કરી એટલે કવિએ મરીઝને કહ્યું કે મને ટેવ છે એટલે મરીઝે કહ્યું કે શાની ટેવ છે એટલે પેલો કે સરસ કવિતા લખવાની એટલે મરીઝે કહ્યું કે મને પણ ટેવ છે એટલે પેલા કવિએ પૂછ્યું કે શાની ટેવ છે તો કે ખોટી દાદ આપવાની અને કવિ તો સમસમી ગયા પણ મરીઝના બધા ચાહકો હાજર એટલે બધાને મજા પડી ગઈ જલસો પડી ગયો એટલે કવિને જરા આમ લાગી આવ્યું પછી મરીઝનો વારો આવ્યો કવિતા વાંચવાનો અને પેલા કવિ ત્યાં ગોઠવાયા એટલે એમણે જરા એમ થયું કે હું જરા ઠેકડી ઉડાડું એમ પણ મરીઝ તો જેનું નામ એટલે મરીઝે કવિતા વાંચવાનું શરૂ કર્યું એટલે પેલા એ બે ત્રણ વખત કટાક્ષમાં એવું કહ્યું કે બહુ સારો શેર છે એટલે મરીઝ એમ બોલ્યા કે આ તો બહુ મામૂલી શેર છે એટલે પેલા કવિ કે તમે મામૂલી શેર પણ લખો છો તો કે હા તમારા જેવા શ્રોતા હોય ને એમ અને આ આ સતત બનતું આવતું હોય છે એક તમને અમારો અંગત કિસ્સો કહું તુષારભાઈ હું અને કવિ ભાવેશ પાઠક મારો બહુ જીગરજાન મિત્ર ઉર્દુનો બહુ સારો કવિ જૂનાગઢનો જ અમે બે એક વખત ગઝલ કુંભમાં દિલ્હી ગયેલા અને ત્યાં ગઝલ કુંભમાં તો લગભગ 150 જેટલા શાયર હોય ને આખી રાત એ મુશાયરો ચાલે હવે એ દરમિયાન એક ત્યાંના ધનાઢ્ય વ્યક્તિ એમને એમ થયું કે આ બંને કવિઓ ગુજરાતથી આવ્યા છે અને ઉર્દુમાં લખે છે તો આપણે એમને આપણે ત્યાં એક પ્રાઇવેટ બેઠકમાં આવકારવા એમ એટલે અમને બંનેને ત્યાં બોલાવ્યા એ 25-50નું ઓડિયન્સ અને અમે ત્યાં કવિતા અમારે કરવાની હતી એટલે મારે સંચાલન કરવાનું મારે ભાવેશને રજૂ કરવાનો હવે ભાવેશ આમ પ્રમાણમાં સિરિયસ પ્રકારનો શાયર એટલે બીજી કોઈ વાત ન કરે પણ તે દિવસે કોણ જાણે શું થયું તો ભાવેશે વાતો માંડી કે ભાઈ શર્માજીને ત્યાં અમે આવ્યા છીએ અને શર્માજી જો ખુદ ઇતને બડે લેખક હૈ ઉનકે સામને કવિતા બોલના આપને આપમે એક બડપ્પન કી બાત હૈ ને એટલે કાર્યક્રમ પૂરો થયા પછી મેં ભાવેશને પૂછ્યું કે આ શર્માજી બહુ મોટા લેખક છે એટલે મને કે હા એટલે મેં કીધું તો વહેલું કહેવાય ને હું કંઈક વાત કરે તેમના વિશે સંચાલનમાં તો મેં કીધું શું લખ્યું છે એમણે એટલે ધીરે રહીને મન કે આપણા ચેક હવે એનાથી મોટો લેખક તો ક્યાં ગોતવો એમ પણ એટલે આ આ અલગ બીજાની વાતો છે બધી પણ હરિરસથી તમે બધા વાકેફ હશો સંત ઈશ્વરદાસજી અમારે તો ઈશ્વરદાનજી આમ તો પણ એમની ઓળખ ઈશ્વરદાસજી તરીકેની જ રહી છે અને કૃષ્ણ પર એ ગ્રંથ લખતા હતા હરિરસ જ્યારે લખતા હતા તો એમનો એ નિત્યક્રમ હતો કે બપોરે થોડું જમે પછી સવારે ઉઠીને લખે પછી બપોરે જમે થોડી વાર આરામ કરે પાછા સાંજે લખે વાળું કરી અને પછી આરામ કરે આવો લગભગ 8-9 મહિના માટે એમનો નિત્યક્રમ ચાલ્યો હવે એ દરમિયાન થયું એવું કે ઘરમાં રામરસ ખૂટ્યો મીઠું ખૂટ્યું એટલે દીકરીએ એકાદ વખત એમને ધ્યાન દોર્યું કે પિતાજી ઘરમાં રામરસ ખૂટ્યો છે પણ એટલા બધા તલ્લીન લખવામાં કે એમણે કંઈ ધ્યાન ન આપ્યું એટલે દીકરીએ એમ જ મીઠા વગરનું ભોજન એમને પીરસ્યું અને કવિએ સંતે એમનેમ ખાઈ લીધું એટલે દીકરીને તો મજા પડી કે બાપુજીને તો કંઈ સ્વાદમાં ખબર નથી પડતી અમારા બાપુજી તો કેવા છે એમ એટલે 8-9 મહિના સુધી એમણે મીઠા વગરનું ભોજન જ પીરસ્યું ને એમણે એમનેમ જ એ આરોગ્યું એ 8-9 મહિના પછી ઈશ્વરદાસજી ગ્રંથને કૃષ્ણાર્પણ કરે છે અને પછી જમવા બેસે છે જમવાનું પીરસાય છે અને પહેલાં જ કોળીએ ઈશ્વરદાસજી એવું કહે છે
કે બેટા જમવામાં રામરસ નથી? એટલે દીકરી કહે છે કે બાપુજી આ તો 8-9 મહિનાથી નથી, તમને આજે ખબર પડી? એટલે ઈશ્વરદાસજી એને છાજેવો જવાબ આપે છે કે બેટા હરિરસ પૂરો થયો ને એટલે રામરસ યાદ આવ્યો. આ કવિતાની વાત એ હરિરસ પૂરો થયા પછીના રામરસની વાત હોય છે. આપણે ત્યાં ગઝલ ઘણી બધી રીતે ફરતી ફરતી આવી છે. તમે જુઓ ટ્રેડિશનલ ફોર્મ જે હતું ગઝલનું, જે લખનવી મિજાજની ગઝલ હતી, એ કેવી લખાતી હતી? આરઝુ લખનવીના બે શેર નઈમ સાહેબ, કે પૂછા જો ઉનસે ચાંદ નિકલતા હૈ કિસ તરહ, પૂછા જો ઉનસે ચાંદ નિકલતા હૈ કિસ તરહ, ઝુલ્ફો કો રુખ પે ડાલ કે ઝટકા દિયા કે યું. પૂછા જો ઉનસે ચાંદ નિકલતા હૈ કિસ તરહ, ઝુલ્ફો કો રુખ પે ડાલ કે ઝટકા દિયા કે યું, ઓર પૂછા કે આશિકો કો જલાતે હૈ કિસ તરહ, તો દામન પકડ કે ગૈર કા બતલા દિયા કે યું. તો આ લખનવી મિજાજની ગઝલ. પછી એનો બદલાવ આવે છે ધીમે ધીમે, અને પછી વસીમ બરેલવી જેવા એક શાયર આવે ને એમ કહે કે ક્યા દુઃખ હૈ સમંદર કો બતા ભી નહીં સકતા, ક્યા દુઃખ હૈ સમંદર કો બતા ભી નહીં સકતા, આંસુ કી તરહ આંખ મેં આ ભી નહીં સકતા, ઓર ઘર ઢૂંઢ રહે હૈ મેરા રાતો કે પુજારી, મેં હું કે ચરાગો કો જલા ભી નહીં સકતા. અને પછી મિજાજ ધીમે ધીમે બદલાય, અને એક એક હસીબ સોસ જેવો એક શાયર આવે, મોડર્ન પોએટ્સ આવે જે આપણે ત્યાં, અને એ એવું લખે કે હમારે દોસ્તો મેં કોઈ દુશ્મન હો ભી સકતા હૈ. ડોક્ટર ધવલ માકડ ને બધા મિત્રો હાજર છે એટલે ખાસ આ શેર કહું છું કે હમારે દોસ્તો મેં કોઈ દુશ્મન હો ભી સકતા હૈ, યે અંગ્રેજી દવાએ હૈ રિએક્શન હો ભી સકતા હૈ. હમારે દોસ્તો મેં કોઈ દુશ્મન હો ભી સકતા હૈ, યે અંગ્રેજી દવાએ હૈ રિએક્શન હો ભી સકતા હૈ, ઓર મેરે બચ્ચો કહાં તક બાપ કે કંધો પે બેઠોગે, કિસી દિન ફેલ ઇસ ગાડી કા ઇન્જિન હો ભી સકતા હૈ. પણ એક આની વચ્ચે નવાઝ દેવબંદી જેવા શાયર આવે સાહેબ, એનો મિજાજ તમે જુઓ, મને બહુ ગમતા શાયર. એ લખે કે જલતે ઘર કો દેખને વાલો ફૂસ કા છપ્પર આપકા હૈ, ઘાસફૂસ. જલતે ઘર કો દેખને વાલો ફૂસ કા છપ્પર આપકા હૈ, આગ કે પીછે તેજ હવા હૈ, આગે મુકદ્દર આપકા હૈ, ઓર ઉસકે કત્લ પે મેં ભી ચુપ થા, મેરા નંબર અબ આયા. ઉસકે કત્લ પે મેં ભી ચુપ થા, મેરા નંબર અબ આયા, મેરે કત્લ પે આપ ભી ચુપ હૈ, અગલા નંબર આપકા હૈ. ક્યા વાત હૈ. પણ આ બધાની સાથે સાથે જે આ ટ્રેડિશનલ ફોર્મમાં જેમણે કામ કર્યું છે એમાંના એક બહુ મજાના શાયર મુનશી અમીર મીનાઈ, આપણે આ બધાના નામ કદાચ થોડાક આમ અજાણ્યા લાગે, પણ હું તમને એક જ ઉદાહરણ દઉં તો તમને તરત યાદ આવશે. જગજીતજીની બહુ જાણીતી ગઝલ, વો બે દર્દી સે સર કાટે અમીર, ઓર મેં કહું ઉનસે હુઝુર આહિસ્તા આહિસ્તા, જનાબ આહિસ્તા આહિસ્તા. તો આ અમીર મીનાઈ અને એના કન્ટેમ્પરરી પોએટ દાગ દહેલવી, આ બંને એક સાથે સમકાલીન કવિઓ, અને એ એક વખત આવી રીતે ગુફ્તગુમાં ગોઠવાયા. એટલે અમીરે દાગને એમ પૂછ્યું કે દાગ, તમારી શાયરીમાં જેવી ગહેરાઈ છે, જેવી ઊંડાઈ છે, એવી મારી શાયરીમાં કેમ નથી આવતી? એટલે દાગે વળતો સવાલ કર્યો કે મુનશીજી, તમે કોઠા પર ક્યારેય મુજરો જોવા ગયા છો? એટલે મુનશીજી તો એકદમ આમ અલ્લાહને માનનારા વ્યક્તિને એકદમ સીધા સરળ વ્યક્તિત્વ એટલે આમ ગુસ્સે થઈ ગયા કે તમે કેવી વાત કરો છો, આવું તો કંઈ કરાતું હશે? કે કંઈ વાંધો નહીં, જવા દો. બીજો સવાલ કર્યો કે તમે મૈખાનામાં બેઠા બેઠા સાકીની આંખોમાં આંખો નાખીને શરાબ પીધી છે? મુનશીજી કે ભલા માણસ આમાં શાયરીને આને શું લાગે વળગે? કે ચલો એ પણ જવા દો. ત્રીજો સવાલ કર્યો કે તમે રસ્તા પર ચાલી જતી સ્ત્રીના હાથની ચપ્પલ ખાધી છે? મુનશીજી હાથ જોડી ગયા કે તમારી સાથે તો વાત કરવી પણ બકવાસ છે, ઊભા થતા હતા. ત્યારે એમણે દાગે કહ્યું કે તો મુનશીજી પત્નીને જોઈને તો એવી જ શાયરી થઈ શકે જેવી તમે કરો છો, એમાં તો બીજો વિકલ્પ જ નથી. પણ એટલે આમાં ઘણા બધાને મજા પડી. આ પ્રેમની વાતો છે ને એ બહુ અલગ હોય છે. હું ઘણી વખત કહું છું કે પ્રેમ એક અવસ્થા હોય છે, એ અવસ્થાને બાદ કરીએ તો બાકીની જિંદગીમાં વ્યવસ્થા જ બચતી હોય છે. અને પ્રેરણાની વાતો છે ને એ બધા માટે અલગ અલગ હોય. મોટાભાગે એક સરેરાશ પુરુષ બાથરૂમમાં હોય ત્યારે ગાયક બની જતો હોય છે, અને પછી બાલ્કનીમાં આવે ત્યારે કવિ પણ થઈ જતો હોય છે. આખી વાત પ્રેરણાની આસપાસની વાત છે. પણ રઘુપતિ સહાય કે જેમને આપણે ફિરાક ગોરખપુરીના નામથી ઓળખીએ છીએ,
એ આમ સ્વભાવે એટલા બધા રમૂજીને એમાં એક વખત આવી રીતે અમૃત શર્મા એક મુશાયરો ને એની સાથે સાહિર હોશિયારપુરી સાહેબ એ બંને મુશાયરામાં ગયા ને ત્યાંથી એમને હોટલમાં ચેકઇન કરવા માટે કહ્યું એટલે બંને ત્યાં ચેકઇન કરવા ગયા એટલે સાહિર પેલું રજીસ્ટર ભરવાનું એમણે શરૂ કર્યું અને ફિરાક સાહેબ ત્યાં બાજુમાં ટેબલ પર ગોઠવાયા. હવે સાહિરે રજીસ્ટર ભરવાનું શરૂ કર્યું કે નામ ઉંમર એડ્રેસ વગેરે. હવે વ્યવસાય પર આવીને અટક્યા એટલે એમણે પૂછ્યું ફિરાકને કે શું ફિરાક સાહેબ હું મારો વ્યવસાય શું લખું? એટલે ફિરાકે કહ્યું કે માશુક લખી દો. એટલે સાહિર કે પણ આ ઉંમરે? તો કે એમાં શું થઈ ગયું, આગળ પેન્શન પાત્ર પણ લખી દો. અને એટલા બધા સ્વભાવે રમૂજી ફિરાક, મેં કહ્યું તેમ એક વખત ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા અને એમની સાથે એક પારસી યુવાન એટલે અલ્હાબાદ સ્ટેશન આવ્યું ને દિલચસ્પ વાતોનો આખો રસ્તે દોર ચાલ્યો ને પેલા યુવાનનું નામ મિસ્ટર દારૂવાલા એટલે આખા રસ્તે સરસ મજાની વાતો ચાલીને અલ્હાબાદ સ્ટેશન આવ્યું એટલે ફિરાકે ઉતરવાની તૈયારી કરી એટલે પેલા યુવાને કહ્યું કે સાહેબ મને આપનું એડ્રેસ આપજો, મારે તમને ફરીથી મળવું છે. એટલે ફિરાકે કહ્યું કે હું બેંક રોડ પર રહું છું, ત્યાં આવીને કોઈપણને મારું સરનામું પૂછવાને બદલે તમે તમારું નામ દારૂવાલા એટલું કહેજો, લોકો હાથ પકડીને ઘર સુધી મૂકી જશે. એટલે મરીઝનો શેર યાદ આવે કે પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાવ તો કોણ આવકાર દે, તમે મંદિરમાં જાવ તો કઈ પૂજારી સામાન હોય ઓહો આજે તમે આવ્યા એમ, પણ પેલા બહારમાં જાવ તો તરત પેલો હાજર થાય કે ઓહો પધારો સાહેબ એમ. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. પણ આ હોટેલની વાત મેં તમને કરી, આવી જ એક વાત મખદુમ મોહિયુદ્દીન સાહેબની છે. તમે જુઓ કવિતા માત્ર એક હાસ્ય જ નથી, કવિતા આંસુ પણ છે. મખદુમ મોહિયુદ્દીન સાહેબ પણ તમને કદાચ એવું લાગશે કે આ જાણીતું નામ નથી, પણ બાજાર ફિલ્મનું ગીત ફિર છીડી રાત બાત ફૂલો કી, રાત હૈ યા બારાત ફૂલો કી, આના લિરિસિસ્ટ એ મખદુમ સાહેબ. વચ્ચે આર્થિક સંકળામણના દોરમાંથી પસાર થતા હતા, આમ કવિઓ માટે નવી વાત નથી, પણ આર્થિક સંકળામણના દોરમાંથી પસાર થતા હતા ને એમાં વળી ઓરિએન્ટલ હોટલમાં ગયા ને ત્યાં જઈને એમણે કોઈ વાનગી મગાવી કે ભાઈ નિહારી છે? એટલે પેલા વેઇટરે કહ્યું કે ના સાહેબ અત્યારે નથી. એટલે એમણે બીજી કોઈ વાનગી માગી કે બિરયાની છે? તો પેલા એ ફરી વિવેકથી ના પડે કે ના સાહેબ એ પણ નથી. એટલે કંટાળીને મખદુમ સાહેબે કહ્યું કે જે કંઈ ખાવા માટે હોય તે લઈ આવો. એટલે વેઇટરે હાથ જોડીને કહ્યું કે સાહેબ આ સમયે તો અહીંયા ખાવા માટે કશું જ નથી. એટલે મખદુમ સાહેબે બહુ સહજતાથી એની સામે એક ક્ષણ માટે જોયું અને પછી પૂછ્યું કે આ હોટલ છે કે મારું ઘર છે? એટલે બારિશ કા ખોફ ધૂપ કા ડર ભી નહીં રહા, ઇસ હાદ સે મેં અપના ઘર ભી નહીં રહા. કવિતાની વાતો ક્યારેક બહુ અલગ રીતે આપણા સુધી પહોંચતી હોય છે, પણ આવી રીતે એક સરસ મજાનો મુશાયરો અને એમાં એક કવિ આવીને કવિતા વાંચે. હવે એમાં એની રદીફ જાગતે રહો, આ રદીફ એટલે છેલ્લે જે રિપીટ થયા કરતું હોય ને, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને ધોયા છે, તમે શું એના કરતાં પણ વધારે તમને ધોયા છે, આ જે ધોયા છે એ જે રિપીટ થાય છે એની રદીફ છે. પણ એ મુશાયરામાં એ શાયર જે શાયર શાયરી વાંચતા હતા એમાં જાગતે રહો એવી એની રદીફ, એટલે એમણે આવીને રજૂઆત કરી કે જાગતે રહો, ચાલ્યું આખી ગઝલ એમણે વાંચી. એ પૂરી થઈ એટલે ઓડિયન્સમાંથી બધાએ કહ્યું કે ભાઈ વન્સ મોર બહુ મજા પડી, ફરીથી સંભળાવો. એટલે એમણે ફરી વખત શરૂ કરી, પાછું જાગતે રહો ચાલ્યું. પાછી પતિ એટલે પાછું ઓડિયન્સે કહ્યું કે હજી એકવાર સંભળાવો. એટલે કવિ તો ગદગદ થઈ ગયા કે ઓહો, ત્રણ વખત પછી કોઈએ ઓડિયન્સમાંથી ફોડ પાડ્યો કે મૂળ વાત એવી છે કે આજ ગુરખો રજા ઉપર છે અને આ જાગતે રહોથી કામ ચાલી જાય એવું છે આજે સોસાયટીનું એમ. પણ એકવાર આ જે વાત છે ને, મેં તમને કહ્યું કે કવિતા માત્ર હાસ્ય નથી, એ આંસુ પણ છે. એક વખત આંખો રોઈ રહી હતી અને હોઠ હસી રહ્યા હતા, એટલે હસતા હોઠોએ રોનારી આંખોને જોઈને કહ્યું કે જુઓ અમને તો બધા જોવે છે પણ તમારા તરફ કોઈ ધ્યાન નથી આપતું. એટલે આંખો સરસ જવાબ આપે છે કે ઊંચા ખાનદાન અને નીચા ખાનદાન વચ્ચે કંઈક તો ફરક હોય ને. વો રસમે તોડ કર ઘર મેરે આને વાલે હૈ, મેં ડર રહા હું કે ઝાલિમ જમાને વાલે હૈ, ઓર ભટકતે દેખા હૈ ઉનકો ભી નીચી ગલિયો મેં, જો લોગ શહેર કે ઊંચે ઘરાને વાલે હૈ. પણ આપણે કવિઓની વાત કરતા હોઈએ અને ગાલિબ યાદ ના આવે એવું તો કેમ બને? આપણે જાણીએ છીએ કે આમ સ્વભાવે જ એટલા બધા નાસ્તિક
કે ક્યારેય નમાઝ પઢવા જાય નહીં, મસ્જિદ તરફ તો જાય જ નહીં. પણ એક વખત બેગમે બહુ ઘરે કકળાટ કર્યો હશે તો ગયા. અને આપણે જાણીએ છીએ કે એક ચોક્કસ જગ્યા પર મુસ્લિમ ભાઈઓ હાથ પગ મોઢું ધોવે અને પછી અંદર નમાઝ પઢવા જાય, એ ક્રિયાને વજુ કે. એટલે એ વજુ કરતા હતા ત્યાં એક એના મિત્ર કોઈક મળી ગયા કે ઓહો ગાલિબ સાહેબ આપ, ચાલો ચાલો પીવા બેસીએ એમ. એટલે ગાલિબ કહેતો હાલો. એટલે પેલા ભાઈ કે પણ પેલી નમાઝ પઢવાનું તો કે આજ તો વજુથી જ કામ થઈ ગયું, દુઆમાં માગવાનું તો એ જ હતું ને કે આની વ્યવસ્થા કરી નાખજો. વાહ ક્યા વાત હે, આ વેલી કબૂલ થઈ ગઈ. અને ગાલિબ એટલે એના જીવનમાં આમ એમણે કોઈને સ્વીકાર્યા હોય એનાથી મોટા કવિ તરીકે તો આપણે જાણીએ છીએ એકમાત્ર મીરને એમણે સ્વીકાર્યા. એક શેર પણ કહ્યો કે રેખતા કે તુમ્હી ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે હૈ અગલે જમાને મેં કોઈ મીર ભી થા. તો આ મીર એટલે રાહતભાઈ જેના માટે લખે કે નહીં હવાઓં કી સોહબત બિગાડ દેતી હૈ, કબૂતરો કો ખુલી છત બિગાડ દેતી હૈ, હમારે પીર તકી મીર ને કહા થા કભી મિયા યે શાયરી ઇજ્જત બિગાડ દેતી હૈ. તો આ અમારા પીર કહેવાય એવા મીર તકી મીર. તો આ મીર કેવા હતા, ગાલિબની વાત તો આપણે કરી. તો મીરને એક વખત આવા જ એક વિરલભાઈ જેવા મિત્રે પૂછ્યું કે તમારી નજરમાં શાયર કોણ કોણ છે. એટલે એમણે જવાબ આપ્યો કે એક મિર્ઝા સૌદા ને એક હું, બે જ એમના કન્ટેમ્પરરી શાયર એક સૌદા કરીને. પછી એક ક્ષણ માટે વળી અટક્યા ને પછી કે અને અડધા ખ્વાજા મીર દર દે ખરા, એટલે ટોટલ અઢી. એટલે પેલા પૂછવાવાળાએ કહ્યું કે પણ તો પેલા મીર સોઝે ખરા ને. એટલે મીર તકી મીર કે એમ સોઝ શાયર છે પણ કે આપણા નવાબ અસફુદ્દોલ્લા ખાન સાહેબના ઉસ્તાદ તો ખરા ને. મીર કે સારું તો પછી પોણા ત્રણ રાખો, અડધા નહીં અડધા ગણે એવા આ કવિ. પણ એકાદી મારે લોક સાહિત્યની વાત પણ તમને કરવી છે, બહુ વધારે સમય નથી લેવો. પણ તુરાબ હમદમનો એક શેર છે, એક મુક્તક છે કે સત્યને તો સૂળીએ ચડવું પડે, ઝૂઠને ક્યાં કોઈ નાતો હોય છે. સત્યને તો સૂળીએ ચડવું પડે, ઝૂઠને ક્યાં કોઈ નાતો હોય છે. ને કોઈ જડબાતોડ આપે છે જવાબ, પ્રશ્ન ક્યારેક જોખમાં તો હોય છે. આ પ્રશ્ન જોખમાય ક્યારે એની એક સરસ વાત છે કે કવિ કાલિદાસ અને રાજા ભોજ એક વખત વિહાર કરવા માટે નીકળ્યા ને એમાં જંગલમાં ભૂલા પડ્યા. એટલે ગામડા ગામના એક ડોશીમાં ત્યાં છાણા વીણતા હતા એની પાસે ગયા ને બે જણાએ કીધું કે માળી અમે મુસાફર છીએ. એટલે માળીએ કીધું કે દીકરા મુસાફર હોય તો એ જગતના ચોકમાં બે છે, એક ચાંદો અને એક સૂરજ, એમાંથી તમે કોણ છો. એટલે ઓલા કે માળી એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છે. એટલે માળી કે દીકરા માર્ગ ભૂલેલા હોય તો એ જગતના ચોકમાં બે છે, એક મન અને એક અજ્ઞાની જીવ, આમાંથી તમે કોણ છો. એટલે કાલિદાસ કે માળી તમે જેની યારે વાત કરો છો, જેને જવાબ આપો છો, એ આપણા મહારાજા છે. માળી કે દીકરા રાજા હોય તો જગતના ચોકમાં બે છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા, આમાંથી તમે કોણ છો. એટલે ઓલા કે માળી એમ વાત નથી, અમે અજાયણા છે. એ કે અજાયણા ન જાણી શકાય એવા એવાય જગતના ચોકમાં બે છે, કોણ પુરુષનું ભાગ્ય અને સ્ત્રીનું ચારિત્ર, આમાંથી તમે કોણ છો. એટલે છેવટે પછી હાથ જોડ્યા બે જણા કે માડી અમે હાર્યા તો માડી કે દીકરા હારેલાય જગતના ચોકમાં બે છે, એક ગરજવાન અને એક દીકરીનો બાપ, આમાંથી તમે કોણ છો. પણ મહાભારતમાં એક સરસ મજાનો પ્રસંગ છે. મત્સ્યવેદની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન વચ્ચે એક નાનકડો સંવાદ છે અને કૃષ્ણ અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખતા હોય એમ સમજાવી રહ્યા છે કે જો ત્રાજવા પર પગ બરાબર સંભાળીને મૂકજે, ધ્યાન માછલીની આંખ પર રાખજે, નિશાનમાં બરાબર આમ આત્મવિશ્વાસ રાખજે. એટલે અર્જુન એને પૂછે છે કે બધું મારે જ કરવાનું, તો પછી તમે શું કરશો. એટલે કૃષ્ણ એને જવાબ આપે છે કે જે તારાથી નહીં થાય ને એ હું કરીશ. એટલે અર્જુન પૂછે છે કે એમ, એવું શું છે જે મારાથી નહીં થાય. એટલે કૃષ્ણ મલકાઈને જવાબ આપે છે કે હું પાણીને સ્થિર રાખીશ. કવિની કવિતા પાછળ આવું કોઈ તત્વ કામ કરતું હોય છે. આમ તો ઓશોની એક નાનકડી વાત છે કે ઓશોએ એક વખત એક પ્રવચનમાં એમ કહ્યું કે કમ અ લિટલ નિયર સિપ અ કોલ્ડ બિયર, કમ અ લિટલ નિયર સિપ અ કોલ્ડ બિયર. એટલે એક અનુયાયીએ ઊભા થઈને પૂછ્યું કે ભગવાન આઈ એમ હિયર, વેર ઇઝ ધ બિયર.
એટલે ઓશો એને છાજે એવો જવાબ આપે છે કે આર યુ રિયલી હિયર, ધેન આઈ એમ ધ બિયર. તો આટલી બધી સરસ રીતે તમે સાંભળી રહ્યા છો. એક નાનકડી છેલ્લી વાતથી મારે મારી વાત પૂરી કરવી છે. કવિઓની વાત તમારા સુધી પહોંચતી રહે એવી ઈચ્છા સાથે અમારા દાન અલગારી, આપણે તો ખ્યાલ છે તુષારભાઈ, તખતદાન રોહડિયા દાન અલગારી, એક સરસ મજાની વાત કહેતા. એનું શીર્ષક છે ઓઇલા વિનાનું ઓઇલું. એટલે એક રાજમહેલ છે અને એક રાજવી એમાં લટાર મારી રહ્યા છે એના ઝરૂખામાં, અને એ ત્યાં નીચે રસ્તા પરથી એક નાનકડું કુટુંબ પસાર થઈ રહ્યું છે. સાંજનો સમય છે, દૂરથી ભજનના રણકાર સંભળાઈ રહ્યા છે, અને એ રાજવી જુએ છે કે એક નાનકડું કુટુંબ જાય છે. એક 10-11 વર્ષની દીકરી છે, એક એની માતા છે ને એક એના પિતા છે, અને ત્રણેય કંઈક વાત કરે છે. એટલે રાજવી જરા કાન માંડે છે કે શું વાત કરે છે. એટલે દીકરી એમ બોલે છે કે બા, તુંબડું બહુ મીઠું. એટલે એની મા એમ કહે છે કે હા બેટા, તુંબડું મીઠું પણ એના કરતાં કડવું બહુ મીઠું. એટલે બાપ એમ કહે છે કે તુંબડું મીઠું, કડવું મીઠું પણ એના કરતાં આંગળિયું બહુ મીઠી. એટલે રાજવીને એમ થયું કે શું વાત કરે છે. એટલે કીધું કોઈ છે? તો કે હા નામદાર, માણસો હાજર થયા કે નીચે એક કુટુંબ જાય છે એને હાજર કરો. તરત માણસો નીચે ગયા કે બાપા નામદાર સાહેબ બોલાવે છે. એટલે ઓલા તો સામાન્ય માણસો તો ગભરાઈ ગયા કે ભાઈ નામદાર સાહેબ શું કામ બોલાવે, હાથ જોડવા માંડ્યા, આજીજી કરવા માંડ્યા કે ના હાજર તો થવું પડશે. તરત હાજર કર્યા. એટલે રાજવીએ પૂછ્યું કે તમે શું વાત કરતા હતા? એટલે ઓલા બાપે કીધું બાપા અમે તો રાકડી રૈયત કહેવાય, તમારે ત્યાં અમે હોભીએ નહીં, તમે અમને પૂછો એ લાગે નહીં સારું, અમારું અહીં સ્થાન ન હોય, અમને જવા દો. રાજા કે ના કેવું તો પડશે જ, બહુ સમજાવ્યા બહુ મનાવ્યા પણ રાજા માયના નહીં, બહુ જીદ કરી. એટલે દીકરી પાછું બોલી કે બા આ તો ઓઇલું લાગે છે. એટલે બા કે ના બેટા, ઓઇલાને તો ઓઇલું હોય. એટલે એનો બાપ કે બે મૂંગા મરી રહ્યો, આ ઓઇલા વિનાનું ઓઇલું છે. એટલે રાજા કે ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો, હજી તો ઓલું તુંબડું ને કડવું ખબર નથી પડી, આ ઓઇલું આવ્યું પાછું આમાં. એટલે બહુ કીધું. એટલે પછી બાપે વાત કરવાની શરૂ કરી કે ભાઈ એમાં કાંઈ છે નહીં, અમે ભજન સાંભળીને આવતા હતા અને એમાં મારી દીકરીએ એમ કીધું કે ભાઈ તુંબડું બહુ મીઠું, કે તુંબડું એટલે કે તુંબડું એટલે રામસાગર કે બરાબર. પછી કે પછી મારી પત્નીએ એને એમ કીધું કે હા બેટા તુંબડું મીઠું પણ એના કરતાં કડવું બહુ મીઠું, કડવું એટલે કે નરસિંહ મહેતાનું કડવું, એ ત્યાં ગવાતું હતું. એટલે પછી મેં એમ કીધું તુંબડું મીઠું, કડવું મીઠું પણ એના કરતાં આંગળીઓ બહુ મીઠી, આંગળીઓ એટલે ઓલા નરઘા જે વગાડતા હતા ને એની આંગળીઓ બહુ મીઠી. એટલે રાજા તો અભિભૂત થઈ ગયો કે ઓહો, મારી આવી અભૂત કહેવાતી પ્રજા, અભણ કહેવાતી પ્રજા આવી સરસ વિવેકમાં વાત કરે. પણ ત્યાં એને યાદ આવ્યું કે એક મેં ડુભર્યો ઓલું ઓઇલું શું હતું. એટલે કે બાપા એમાં તો માફ જ કરજો, એ તો કહેવાય એમ જ નથી, હાથ જોડવા માંડ્યા. અરે કે એ તો કેવું જ પડશે કે મારી નાખો તો નથી કહેવાય, એમ કહેવા જેવું નથી કે હું તમને અભય વચન આપું છું. રાજા કે કાંઈ નહીં કરું પણ તમારે કહેવું પડશે. અભય વચન આપ્યું એટલે એના બાપે કીધું કે બાપા અમે તમને બહુ સમજાવ્યા, બહુ મનાવ્યા કે અમારી વાતમાં કાંઈ હોય નહીં, પણ છતાં તમે માયના નહીં. એટલે મારી દીકરીએ એમ કીધું કે બા આ તો ઓઇલું લાગે છે, કે ઓઇલું એટલે કે ઓઇલું એટલે જનાવર. એટલે પછી મારી ઘરવાળી એને એમ કીધું કે ના બેટા, ઓઇલા ને તો ઓઇલું હોય એટલે કે જનાવર ને તો પૂંછડું હોય. એટલે મેં એમ કીધું કે બે મૂંગા મરી રહ્યો, આ ઓઇલા વિનાનું ઓઇલું છે. એટલે મારી વાતના અંતમાં માત્ર મારે એટલું જ કરવાનું છે ને કહેવાનું છે કે કવિતા એ ઓઇલા વિનાનું ઓઇલું છે. જય માતાજી. વાહ, જય હો. કવિઓની કહાની, કવિની જુબાની, મિલિંદ ગઢવી એકવાર જોરદાર તાળીઓ આપની ચાલી જ રહી છે ત્યારે. એક પોણી કલાકથી આ સભાગ્રહ કેટલો આમ એકદમ સંસ્કારિતા, કવિતા અને એનાથી ભરાઈ ગયો છે આખો. આપણે કવિઓના નામ યાદ કરીએ છીએ, આપણે એક પછી એક સારા પ્રસંગો યાદ કરીએ છીએ, એમાં કાવ્ય તત્વ શોધી રહ્યા છીએ, ઓઇલામાં પણ શોધી રહ્યા છીએ. ત્યારે એક જુદી દુનિયા બહાર છે આ સભાગ્રહમાં, એક આખું જુદું ઓરા રચાતું હોય છે અને આપણે સૌ એમાં વહેતા હોઈએ છીએ અને હજી વહેવાના છીએ. પણ આપણે સૌ જ્યાંથી આવ્યા છીએ આ સભાગ્રહની અંદર અને બહાર જવાના છીએ, એક જુદી નક્કર કઠોર વાસ્તવિક દુનિયા છે. એ સાવ અલગ જ દુનિયા છે, આપણે પણ એનો એક હિસ્સો છીએ. અને એ દુનિયાની થોડી વાતો કરવા, શાસન એટલે કે સત્તા પાસે રહેલા
એક એક શાસનના સામે રહેલા અપેક્ષા જે આપણી સૌની છે અને પૂરી કરવામાં રહેલા પડકાર એ આના પછીનો વિષય છે. એ વિષય બહુ યોગ્ય વ્યક્તિ આપણી વચ્ચે રજૂ કરવાના છે. હર્ષભાઈ જે જાણીતા કવિ છે, ખૂબ જ મોટા ગજાના કવિ છે, ને એમની હિન્દી ઉર્દુ અને ગુજરાતી કવિતાઓ વિશેની વાત હું બીજા દોરમાં કરીશ, પણ તેઓ એક રિટાયર્ડ સનદી અધિકારી છે, ગુજરાત સરકારના એડિશનલ સેક્રેટરી તરીકે રહીને રિટાયર થયા છે. એક વ્યક્તિ જે શબ્દકર્મની સાથે સાથે એક આ ફરજ બજાવતા હોય અને છતાં આટલા સાદગી અને સરળતાથી કવિતામાં અને જીવનમાં વ્યક્ત થતા હોય, ત્યારે હર્ષભાઈ મને સૌમ્ય જોશીની એક ગઝલ આજે મને એમ થયું કે હું તમારા માટે વાંચું કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કળાની સત્વ ઉપર સરસાઈ તો આવી નથી ગઈ ને. હા, એ ઓડિયન્સ સમજે એવું ઓડિયન્સ છે ત્યારે, કે સરળ છું ને સરળ રીતે જ મારે વાત કરવી છે, સરળ છું ને સરળ રીતે જ મારે વાત કરવી છે, આ સુભાષિત સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને. અને છેલ્લો શેર એ બોલાવીને હું આપને રજૂ કરું કે લખીને બે ઘડી રોકાઉં છું હું એટલું જોવા, લખીને બે ઘડી રોકાઉં છું હું એટલું જોવા, ભૂલમાં લોહીને બદલે શાહી તો આવી નથી ગઈ ને. હા, જે લોહીથી લખે અને છતાં સરળતાથી વ્યક્ત થાય, એટલું જ સરળ વ્યક્તિત્વ, પણ જેની પાસે અનુભવનું ભાથું ને વિશ્વ ખૂબ જ મોટું છે, એ વિષયને આપણે એમને કવિ તરીકે આ સભાગૃહમાં પણ માણી ચૂક્યા છીએ અને આપણે સૌ જાણીએ છીએ. પણ આ એક જુદા જ નોખા કવિઓની દુનિયામાંથી એક જુદી, મેં કહ્યું ને નક્કર વાસ્તવિક દુનિયાની, પણ ખૂબ જ મહત્વની ને જરૂરી વાતો આજે નોબત આ મેઘધનુ ફેસ્ટિવલમાં મેં કહ્યું એમ ત્રણ અલગ અલગ વિષય લઈને આવતું હોય છે હંમેશા, અને એ વિષય પણ એકબીજાથી સાવ નોખા હોય છે. તો ચાલો સભાગૃહમાં બેઠા બેઠા થોલી પેલી બહારની દુનિયાની પણ વાત આપણે સાંભળીએ. હર્ષભાઈ બ્રહ્મભટ્ટ, જોરદાર તાળીઓ એમને વધાવી લઈએ. નમસ્કાર. મિલિંદ માટે વિષય બહુ સારો હતો, કારણ કે એમાં એ અનેક કવિઓના ઉદ્ધરણો ટાંકી શકે, કેટલાય શેર બોલી શકે, કેટલાય પ્રસંગો ટાંકી શકે. મારી મુશ્કેલી એ છે કે આઈ એમ બાઉન્ડ બાય ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ. સતીશભાઈ અહીંયા બેઠા છે, મ્યુનિસિપલ કમિશનર, એ જાણે છે કે હું જો આવું કહેવા બેસું જો બધું વહીવટની બધી ખાનગી વાતો કે બધી મહત્વની વાતો, તો સવાર સુધી તમે ચોક્કસ સાંભળો છો એને. પણ પ્રશ્ન એ છે કે આવું કહેવાય કે નહીં, એ તો એમાંથી જે કંઈ મને લાગે છે કે આવી વાત ચોક્કસ કરી શકાય એવી કોઈક વાત કરીશ. પહેલાં તો હું મારી વાતથી શરૂ કરું જેથી કરીને એક અનુસંધાન રચાય, કે મૂળ હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, હા એમએસસી કર્યું ફિઝિક્સની અંદર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં સાયન્ટિફિક ઓફિસર તરીકે જોડાયો, એક આખી જુદી દુનિયામાં હું હતો. પણ પિતાનો એવો આગ્રહ કે નહીં સરકારમાં જ નોકરી તો કરવી, અને એમનો શબ્દ તો ઉથાપાય નહીં એવી સ્થિતિ હતી, એટલે આ એક્ઝામિનેશન આપી પબ્લિક સર્વિસ કમિશનની ને ગવર્મેન્ટમાં આવી ગયો. એક આખી દુનિયા જે લગભગ કહી શકાય કે 23-24-25 વર્ષ સુધીની, કે જેમાં માત્ર વિજ્ઞાનની જ વાત હતી, સાયન્સની ફિઝિક્સની મેથ્સની, એમાંથી સીધો જ હું આ ફાઇલોમાં આવ્યો. મને ફાઇલ શબ્દ વિશે ખબર નહોતી, ફાઇલ એટલે શું કહેવાય. અને દાખલ થઈએ ત્યારે ઘણા એવા ટિપિકલ શબ્દો હોય વહીવટના, કે જે શબ્દો રોજબરોજની કામગીરીમાં વપરાતા હોય, કે દફતરે કરવું, સાદર રજૂ, અને એટલે આવી બધી વસ્તુઓ આવે એટલે મારે પૂછવું પડે કોઈને કે આ શું છે અર્થાનો. તો એ સ્થિતિથી મેં આખી મારી સરકારી કારકિર્દીની શરૂઆત કરેલી. હું જ્યારે જોડાયો ત્યારે બાહુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, જનતા દળની ગવર્મેન્ટ હતી, અને છેલ્લે જ્યારે હું નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. સતીશભાઈ એના સાક્ષી છે કે એક વર્ષનો ખાલી સમય બાદ કરતાં એ આખી 34 વર્ષની નોકરી મેં આ બધા જ મુખ્યમંત્રીઓ સાથે કરી, બાહુભાઈથી માંડીને નરેન્દ્રભાઈ સુધી. એ દરમિયાન મારા પોતાના જે અવલોકનો છે અમુક મુખ્યમંત્રીઓ વિશેના, તંત્ર વિશેના, અધિકારીઓ વિશેના અને આપણી અપેક્ષાઓ વિશેના, એની થોડીક વાત કરવી છે. બાહુભાઈ જશભાઈ પટેલ પહેલા મુખ્યમંત્રી, તમારામાંથી ઘણા એમને મળ્યા પણ હશે, કોઈક એમને જોયા પણ હશે, કોઈક એમને સાંભળ્યા પણ હશે. એકદમ નક્ષિક સાદા માણસ,
થેલી લઈને, આપણે જે કપડાની થેલી હોય ને જેમાં શાક લાવતા હોઈએ, એવી થેલી લઈને આવે અને થેલી રાખી અને ઓફિસમાં પણ એ જ રીતે આવે, લંચ પણ પોતાનું જ લઈને આવે. ક્યાંય પણ જવાનું હોય, મુંબઈ જવાનું હોય, દિલ્હી જવાનું હોય, ક્યાંય પણ જવાનું હોય તો ટ્રેનમાં જ મુસાફરી કરે અને એ પણ સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરે. પોતાની ટિકિટ પોતે જ રિઝર્વેશન કરાવે, પીએને ન કહે. તો આ પ્રકારની એક વ્યક્તિ જેની પાસેથી મેં જોયું કે આ મુખ્યમંત્રી હોવા છતાં કેટલી સાદગીથી, કેટલી સરળતાથી કામ કરે. પછી બીજું કે એમને જે કંઈ લખવું હોય એ સ્પષ્ટપણે ફાઇલ ઉપર પોતે લખે, એવો આગ્રહ ન રાખે કે તમે લખી લાવો ને હું સહી કરી આપું, કે એના પીએને ન કહે કે તમે આમ કરો. તો આ પ્રકારની એક કાર્યશૈલી, ત્યાંથી મારી શરૂઆત થઈ. માધવસિંહ સોલંકી એ પછી મુખ્યમંત્રી બન્યા. એ વખતે એક એવી ઘટના બની કે જ્યારે મને થયું કે અધિકારી જો ઈચ્છે તો શું ન કરી શકે. એ વખતે મુખ્ય સચિવ તરીકે HKL કપૂર નામના એક અધિકારી હતા, બહુ સિનિયર ઓફિસર, અને જે હું માનું છું કે આજે 60 વર્ષની નિવૃત્તિ વય થઈ ત્યારે પણ કોઈને આટલો લાંબો સમય મુખ્ય સચિવ તરીકે નથી મળ્યો. એ 1977 થી 83 સુધી 7 વર્ષ સુધી એવો ચીફ સેક્રેટરી, અને એ પછી પણ રિટાયરમેન્ટ પછી એ UPSCના ચેરમેન બન્યા અને વન ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ ઓફિસર્સ આઈ હેવ એવર સીન. હવે માધવસિંહભાઈ CM અને એમના ખાસ મિત્ર ભૈરવદાન ગઢવી બનાસકાંઠામાં, તો એમના પેટ્રોલ પંપ હતા બધા ઘણા બધા, અને ત્યાં એક કલેક્ટર તરીકે નિમેલા CJ જોસ કરીને, 74 બેચના IAS ઓફિસર. એટલા બધા કડક અને એટલા બધા ઓનેસ્ટ ઓફિસર કે સહેજ પણ ખોટું કોઈનું ચલાવે નહીં. હવે આ જે પેટ્રોલ પંપના માણસો હોય છે ચલાવનારા, તમને બધાને ખબર હશે કે ભાઈ સોલવન્ટ એડ કરે ને એડલ્ટરેશનની કેટલી બધી બાબતો એમાં ચાલતી હોય, તો એવી ફરિયાદ એમને મળી એટલે એમણે જઈને પોતે જ ઊભા રહીને બધા જ પેટ્રોલ પંપના સીલ કરી દીધા ભૈરવદાન ગઢવીના. અને એ વખતે પાછા ભૈરવદાનભાઈ પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાસકાંઠામાંથી, એટલે ફરિયાદ આવી માધવસિંહભાઈ પાસે અને એમણે બોલાવ્યા અમને લોકોને. એટલે કપૂર સાહેબ હતા, કૃષ્ણમૂર્તિ એક સેક્રેટરી હતા અમારા, ને હું હતો, અમે ગયા એટલે એમણે કહ્યું કે અમને તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખો, કે આવી રીતે કરે છે, કોઈ નોટિસ નથી આપતા, કોઈ વાત નથી કરતા, સીધું આ પેટ્રોલ પંપ બધા સીલ કરી દે, અને એ પણ MPના અને એ પણ મારો મિત્ર હોય ના. એટલે કપૂર સાહેબે કહ્યું કે એ બધું બરાબર છે, પણ એ તો વોટ એવર હી ઇઝ ડુઈંગ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ હિઝ ડ્યુટી. એ કોઈ એવી રીતે નથી કરતા કે કોઈ વેન્જિયન્સથી કામ કરે છે, કોઈ બદલાના ભાવથી કામ કરે છે, કે એમને કંઈક પૈસા પડાવવા જ માટે કરે છે, કે ખોટું તો કશું કરી નથી રહ્યા. હી ઇઝ ઓનલી પરફોર્મિંગ હિઝ કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી. તો આમાં હું એને કેવી રીતે સસ્પેન્ડ કરું? તેમણે કહ્યું ના, સસ્પેન્ડ તો કરવા પડશે. માધવસિંહને એ વખતે આ જવાબ કોઈ ચીફ સેક્રેટરી આપી શકે ને એવી મને કલ્પના નહોતી, કારણ કે તમને ખબર છે એ વખતે માધવસિંહ કેટલા સ્ટ્રોંગ ચીફ મિનિસ્ટર હતા. એમણે કહ્યું કે સાહેબ જે હોય તમારું, યુ કેન એક્સેપ્ટ માય રેઝિગ્નેશન ઓર તમારો નિર્ણય તમે પાછો લો. તો હું તમને લખીને આપું, કે તમે લખીને આપશો તો મારે તમને રિસબમિટ કરવું પડશે કે આ નહીં થાય. આ બધી ઘટનાઓ મેં મારી નજરે જોયેલી ઘટનાઓ છે. અને છેવટે કંટાળી ગયા માધવસિંહ કે સારું એને બદલી તો નાખો. એમણે કહ્યું બદલવાનો અધિકાર છે તમારો, તમે હુકમ આપો, આદેશ આપો, એને બદલીશું આપણે, પણ સસ્પેન્ડનું કોઈ સંજોગોમાં નહીં કરું. આ એટલા માટે હું ઉદાહરણ કહું છું કે એક આ સ્થિતિ હતી 1979-80-81ના ગાળામાં, ને પછીના ગાળામાં મેં એવી સ્થિતિ જોઈ કે જેમાં CM ખાલી મોઢેથી એમ કે ભાઈ આને સસ્પેન્ડ કરી દેવાનો છે, હવે શું કામ કરવાનો છે, એણે શું ખોટું કામ કર્યું છે કોઈને કંઈ ખબર નથી, અને એને સસ્પેન્ડ કરી દીધા હોય. કોઈ અધિકારી, કોઈ ચીફ સેક્રેટરી, કોઈ મિનિસ્ટર એક પણ વાક્ય બોલે નહીં એ માટે કે આવું કરાય કે ન કરાય. તો આ બે અંતિમો વચ્ચેનું જે આખો ગાળો છે એમાં મેં કામ કર્યું છે. વહીવટ શબ્દને તમે આમ જુઓ તો બહુ જ સંકુચિત અર્થ એનો શરૂ કરો તમે, તમારા ઘરથી ચાલુ થાય. તમે ઘર જે ચલાવો છો એ પણ વહીવટ છે. એક ઘરની પણ વ્યવસ્થાઓ છે, એના નિયમો છે, એનું બજેટ છે, એનું ખર્ચ છે, એની કઈ રીતે ખર્ચ કરવું, ક્યાં કરવું, આ બધી વ્યવસ્થાઓ. અને બહુ જ મોટા સ્કેલ ઉપર તમે વિચારો ત્યારે સ્ટેટ કે કન્ટ્રીનો વહીવટ આવે. પણ બંધારણે જે વ્યવસ્થા ગોઠવી છે એમાં શાસનકર્તાઓનો રોલ માત્ર ટ્રસ્ટીશીપનો છે, અને આ વાત દરેક શાસન કરનારી વ્યક્તિ ભૂલી જાય છે. એમાં માલિકી ભાવ આવી જાય છે. તો માલિકી ભાવ આવતાની સાથે જ બધા પ્રશ્નો ચાલુ થાય છે, કારણ કે ત્યાં
હું પદ આવે છે ત્યાં અહમ આવે છે, હું કહું એ જ થવું જોઈએ એવી એક વૃત્તિ ઊભી થાય છે, ને એમાંથી અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય, અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય. બીજું કે કેટલી વખત આપણે આવા શબ્દો અધિકારીઓ બાબતમાં સાંભળતા હોઈએ છીએ કે આ નેગેટિવ ઓફિસર છે, આ પોઝિટિવ ઓફિસર છે, આવી વાત સાંભળીએ. વિરલભાઈ, મારી દ્રષ્ટિએ ગવર્મેન્ટમાં કોઈ નેગેટિવની પણ જરૂર નથી, પોઝિટિવની પણ જરૂર નથી, જે કંઈ જરૂરિયાત છે ઓબ્જેક્ટિવ ઓફિસરની છે. ઓબ્જેક્ટિવિટી એવો શબ્દ છે કે જે મેરિટ ઉપર તમને નિર્ણય લેવડાવે છે. એ નકારાત્મક પણ હોઈ શકે, બધા જ કામો તમે કોઈ પ્રમાણે થઈ જાય એવું જરૂરી નથી, કે બધા જ કામો ન થાય એવું પણ જરૂરી નથી. જ્યાં જે રીતે જે નિર્ણય લેવાવો જોઈએ એ લેવાય, એનું નામ ઓબ્જેક્ટિવિટી છે. ને દેટ ઇઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ ઓફ એ સિવિલ સર્વન્ટ ઇન ધ સ્ટ્રક્ચર. એ જે દિવસે થવા માંડશે ત્યારે હું ગેરંટીથી કહું છું કે કોઈને કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. હું તમને એક ઉદાહરણ આપું. આ પણ એક બનેલી ઘટના છે કે એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક બાબત હતી, બીજી વિગતો હું નથી આપી શકતો, પણ એની અંદર સીએમ એવું કહ્યું કે આમ કરવાનું છે, અધિકારીએ ના પડે કે નહીં આ નહીં થાય, એટલે એને બદલી નાખ્યા, એ બીજા અધિકારીને મૂક્યા એ ફાઇલ કે હવે આમ આમ કરવાનું છે, તો આ નહીં થાય. તમે નહીં માનો, એ સંયોગ કહો કે એક કોઈ એક એવો એક ફેઝ હશે એ સમયનો કે જેમાં 6-7 અધિકારીઓને બદલીને ત્યાં વારાફરતી મળ્યા, મૂક્યા બધાને 1-2 મહિનાના ગાળામાં. દરેક અધિકારી એમ કહે કે આ નહીં જ થાય. અને તમને આશ્ચર્ય થશે કે ભાઈ છેવટે સીએમ એ વાત પડતી મૂકી કે આ નહીં જ થાય. તો કહેવાનો હેતુ એટલો છે કે જો અધિકારી પોતે સમજે કે હું એક વસ્તુ ખોટી છે માટે નહીં કરું, પણ એની સામે બીજા તૈયાર હોય એવું કામ કરી દેવા માટે, તો એ તંત્ર પડી ભાંગે. પણ બધા જ એવો વ્યૂ લે કે નહીં આ નહીં જ થાય, તો આ તંત્રને કોઈ તોડી નહીં શકે. બદલી, ડિસિપ્લિનરી એક્શન, આ તે આ બધી વસ્તુઓ તો એના નિયમો એની જગ્યાએ છે, એનાથી કંઈ ફેર નથી પડતો. બધા લોકો એક ચોક્કસ ઓબ્જેક્ટિવિટીથી કામ કરે એ દિવસે આ તંત્રમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડે જ નહીં એવી મારી અંગત માન્યતા છે. લોકોની જે અપેક્ષાઓ છે એની આપણે વાત કરીએ તો લોકો શું ઈચ્છે છે? આ તમે હું કે એક્સ વાય ઝેડ, આપણે ગવર્મેન્ટ પાસેથી આ જે સિસ્ટમ છે એની પાસેથી શું ઈચ્છીએ છીએ? તો પહેલામાં પહેલું, સૌથી મારા આટલા વર્ષોના અનુભવથી કહી શકું, પહેલામાં પહેલું જો કોઈ એક્સપેક્ટેશન હોય તો એ વિલંબનું નિવારણ, કે ડિલે ન થવું જોઈએ કામમાં. તમે જુઓ, એક સામાન્ય વસ્તુમાં એક અરજી થાય તો એની અંદર મહિનાઓ, વર્ષો, દિવસો નીકળી જાય છે, ને એને કારણે જ ભ્રષ્ટાચારનું મૂળ ઊભું થાય છે. સિટીઝન ચાર્ટર જેવી વ્યવસ્થા હોવા છતાં એ કામો નક્કી કરેલી મર્યાદામાં થતા નથી. તો લોકોનો જે આક્રોશ છે, લોકોનો જે ગુસ્સો છે, એ આ વિલંબ માટે છે. બીજી જે એક્સપેક્ટેશન છે એ પારદર્શિતાની છે, કે ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. તમે જે કરો એમાં કહો કે આમ કેમ નથી થતું, અથવા આ કેમ થાય છે. સરકારમાંથી તમને જવાબ મળે ત્યારે જોતા હશો કે તમારી ફલાણીની અરજીના સંદર્ભમાં જાણું કે આ તમારી વિનંતી ગ્રાહ્ય રાખી શકાય એમ નથી, પતી ગયું. એમાં કોઈ કારણ નથી, એમાં કોઈ લોજિક નથી, એમાં કોઈ રીઝન નથી કે આ કેમ નથી થતું. તો આ ટ્રાન્સપેરન્સી જ્યારે આવે ત્યારે લોકોને થાય કે નહીં હવે બરોબર છે. ત્રીજી જે એક્સપેક્ટેશન છે એમાં એક સેન્સિટિવિટીની છે, હકારાત્મકતાની છે, સેન્સિટિવિટીની છે. જેમ કે હું તમને કહું કે કોઈ ડૉક્ટર પાસે તમે જાઓ તો એ કંઈ તમારો તમને તારો તરત આમ જાદુઈ લાકડી ફેરવીને સાજા કરી દે એવી અપેક્ષા નથી હોતી. પણ એ ડૉક્ટર તમારી સાથે વિગતે તમારા કેસની ચર્ચા કરે, તમારી કેસ હિસ્ટ્રી લે, તમને તમારા પ્રશ્ન વિશે સમજાવે, સમય ફાળવે તમારા માટે, એનું મહત્ત્વ હોય છે. એનાથી જ તમને ઘણું સાંત્વન મળે. પણ તમે જાઓ ને ડૉક્ટર 2 મિનિટમાં તમને રવાના કરી દે 1-2 પ્રશ્નો પૂછીને, તો એ મિનિટે ત્યાં દર્દીને એમ થાય કે આ તો હું ખોટા ડૉક્ટર પાસે આવી ગયો. તો આ જે સંવેદનશીલતાનું તત્વ છે, અધિકારીઓ હોય કે રાજકારણીઓ હોય, એમાં સેન્સિટિવિટી એ નહીં હોવું એ મોટામાં મોટું એક પ્રશ્ન છે. લોકો આ ઈચ્છે છે. મને ઘણી વાર આવું થાય કે એક મિનિસ્ટરે મને એક વખત પૂછેલું કે આ તમે કવિતાને બધું લખો છો ને અહીંયા તમારે શું કરવાનું, તમે આમાં વહીવટમાં છો ને પછી આ કવિતાની કેમ માથાકૂટમાં પડો? મેં કીધું કવિતા એ કવિતાની જગ્યાએ છે, આ એની જગ્યાએ છે. પણ કે આનો ફાયદો શું, તંત્રને શું ફાયદો? જયનારાયણભાઈ વ્યાસે જ મને પૂછેલું. તો મેં એમને કહ્યું, મેં કીધું જુઓ, કવિ હોય, સાચો કવિ, તો એ સંવેદનશીલ હોય ઓલવેઝ. અને વહીવટમાં સૌથી વધારે જો કોઈ બાબતની જરૂર હોય તો સંવેદનશીલતાની.
ક્યા વાત. તો માટે જો કોઈ પોએટ હશે, કવિ હશે, સાહિત્યકાર હશે, તો એની સેન્સિટિવિટીનો લાભ તંત્રને મળવાનો જ છે, એમાં કોઈ બેમત નથી. બીજું જે એક્સપેક્ટેશન છે પ્રજાનું એ છે કે એ જે ટેક્સ ભરે છે, જે પૈસા આપે છે, એનો વ્યય ન થવો જોઈએ, એનો દુર્વ્યય ન થવો જોઈએ. આપણે ઉદાહરણો નથી ટાંકવા, પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલી રીતે દુર્વ્યય થાય છે, કેટલી રીતે પૈસા વેડફાય છે. તો આ 5 કે 6 મુદ્દાઓને જો કોઈ એડ્રેસ કરી શકે, કોઈ ગવર્મેન્ટ, કોઈ સિસ્ટમ, તો હું માનું છું કે આ તંત્રને લોકો સલામ કરે, સેલ્યુટ કરે. બાકી તો આજની તારીખે જોઈએ તો જે પણ લોકશાહીના આપણા પાયાઓ છે, એ સંસદ હોય કે કાયદાતંત્ર હોય કે એક્ઝિક્યુટિવ હોય, બધામાં જે પ્રશ્નો છે એના મૂળમાં તો આ જ બાબતો છે. ન્યાયતંત્રમાં પણ આવું છે. આજથી 35 વર્ષ પહેલાં મને યાદ છે તુષારભાઈ કે નાની પાલખીવાલ, આપણા એમિનન્ટ જ્યુરિસ્ટ, એમણે બજેટ સ્પીચમાં બહુ સરસ વાત અને બહુ બોલ્ડી એમણે કહ્યું, એમની સામે કન્ટેમ્પ પિટિશન પણ ફાઇલ થયેલી એ વખતે. એમણે કહ્યું હતું કે ધીસ કોર્ટ્સ ઓફ લો, દે આર કોર્ટ્સ ઓફ લો, નોટ ઓફ જસ્ટિસ. અહીંયા કાયદો વંચાય છે અને કાયદાનું અર્થઘટન થાય છે, પણ ન્યાય મળ્યો કે નહીં એ તો કોઈને ખબર જ નથી. નોબડી નોઝ. બીજું એમણે એવું કહ્યું કે ઇન ધ ગુડ ઓલ્ડ ડેઝ ધી કોર્ટ્સ યુઝ ટુ બી કેથેડ્રલ્સ, નાઉ દે હેવ બીકમ કેસિનોઝ. આવો શબ્દ બોલેલા. આજથી 35 વર્ષ પહેલાંની હું વાત કરું છું. એ પછી તો કેટલું ડિટિરિયોરેશન થયું છે આપણે બધા જાણીએ છીએ. તો આજે પાયાની સંસ્થાઓ છે, પાયાની બાબતો છે, એની પાસેથી જે એક્સપેક્ટેશન છે લોકોની એ આટલી હોય છે, અને એ પ્રમાણે જો તંત્ર ચાલે તો બરાબર. અધરવાઇઝ તો પછી આ અધિકારીઓ હોય કે રાજકારણીઓ હોય કે કોઈ પણ હોય, બધા આવે છે તો સમાજમાંથી જ, જેનો આપણે ભાગ છીએ, તો આપણે બધા જે છીએ એ જ વસ્તુઓ લઈને ત્યાં વહીવટમાં જાય છે. તો ઇન ડેમોક્રેસી પીપલ ગેટ ધ ગવર્મેન્ટ દે ડિઝર્વ, એવું થાય છે. તો ફાઇનલી હું એટલું કહી શકું કે વહીવટ એ કોઈ એવી એબસ્ટ્રેક્ટ વસ્તુ નથી, એક રિયલ વસ્તુ છે, વાસ્તવિક વસ્તુ છે, જેની સાથે દરેકને રોજબરોજ કામ પડે છે. અને એ વખતે એને જે અનુભવો થાય છે, માત્ર એનું વિશ્લેષણ કરવામાં આવે તો ખબર પડે કે આ 5 કે 6 મુદ્દા જે મેં કહ્યા બધાના પાયામાં એ 5 કે 6 જ મુદ્દાઓ છે. એ જે દિવસે નીકળી જાય એ દિવસે આ કોઈ પ્રશ્ન રહે નહીં. બાકી એક સરસ કોટ સાથે હું કરું, મિશિગન યુનિવર્સિટીમાં નાઇપોલે આ વાત કરેલી, એ કહી અને હું મારી વાત. એમણે એવું કહ્યું હતું કે ધોઝ હુ કેન દે ડુ, ધોઝ હુ કેન દે ડુ, ધોઝ હુ કેન નોટ દે ટીચ, ધોઝ હુ કેન નોટ ટીચ દે પ્રીચ, ધોઝ હુ કેન નોટ પ્રીચ દે એડમિનિસ્ટર, એન્ડ ધોઝ હુ કેન નોટ એડમિનિસ્ટર દે રૂલ. જુદા જ વિષયની વાત આપણી સામે ખુલી, અને હવે જે વિષય પર જવાના છીએ, તુષારભાઈ જેના માટે બોલવાના છે એ વિષય પર જતા ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ છે ભાઈ? આપણા કોઈ વોલેન્ટિયર ત્યાં જશો? સર હા, આ કરી લીધો. આમ ત્યાં જગ્યા છે, આવી જવાનું ને, વાંધો નહીં, આવી જવાનું. હા ચાલે સર. તો મહેફિલ મેં કમી થી આપકી આપ ભી આ જાઈએ, બેઠને કી તો જગ્યા નહીં હૈ, દિલ મેં સમાયા. હા ગેંગવે માં કે મેં અબ અબ સમાઈ શકું તો મોસ્ટ વેલકમ. હા થોડું એક ટેકનિકલ ક્ષતિને કારણે એક અડધી મિનિટ લઈશ. બહાર જે સ્ક્રીનમાં ચાલુ હતું એ લાઈવમાં થોડી ક્ષતિ થઈ છે, એટલે એ સ્ક્રીનવાળા લોકો આવશે ત્યાં કહી દો, કંઈ વાંધો નહીં, આવા દો. હા એટલે એ લોકોને જ અંદર બોલાવ્યા છે. હવે જો જુદા વિષયની વાત કરવી છે, એકચ્યુઅલી આધુનિક યુગમાં અત્યારે વર્ચ્યુઅલ રિયાલિટીના વર્લ્ડમાં આપણે જીવીએ છીએ, ત્યારે આપણી સાથે સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો એ સંબંધો બાંધવાની છે, અને એથી મોટી હોય તો એ ટકાવવાની છે. 22-23 વર્ષના એક છોકરાએ નાટક લખ્યું આવાત્ય ગોરડિયાએ, રિશ્તા ઇલેક્ટ્રોનિક તાર. એમાં મુખ્ય વિષય જ આ કે એક છોકરો આઈઆઈટી પવઈનો ગ્રેજ્યુએટ છે. એ ગ્રેજ્યુએટ છોકરાને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે, I cannot have relation or maintain relationships. મેં દુનિયા કા કોઈ ભી કમ્પ્યુટર કા કોડ જોડ સકતા હું, લેકિન યે સાલે રિશ્તે બનાને કા કોડ હી નહીં તોડ સકતા. મને નથી આવડતું,
અત્યારે અને આવનારા સમયમાં સૌથી મોટી ચેલેન્જ થવાની છે. હસતા હસતા કાજલબેન અમારા કાર્યક્રમ હે જિંદગી ગલે લગાલેમાં એક ઉદાહરણ આપે છે જે મારે આપીને આગળ વાત કરવી છે. કાજલબેન એમ કહે કે તમારે જો તમને હાથ જોતા ન આવડતું હોય ને તોય આજના સમયમાં તમે ગમે ત્યારે જ્યોતિષ તરીકે સ્થાપિત થઈ શકો. તમારે કોઈ પણનો હાથ લેવાનો અને જોઈને એમ કહેવાનું કે તમે લગભગ વખતે સાચાઓ છો પણ કોઈ તમને સમજતું નથી. એટલે પેલો ફેન આમ હાથ ઘસીને આપે તમને કે જુઓ આમ બરાબર જુઓ. પછી એને બીજું વાક્ય કહેવાનું, એ પણ લાગુ પડશે. તમારે એમને એમ કહેવાનું કે તમે ભરપૂર ટેલેન્ટેડ છો પણ જ્યાં પહોંચવા જોઈએ ને ત્યાં પહોંચ્યા નથી. પેલાને એમ જ લાગશે કે આપણી જ વાત કરે છે. અને ત્રીજી વાત કે તમે બધા માટે બહુ ઘસાવ છો, તમને જસ મળતો નથી. આ અહીંયા બેઠેલા તમામને લાગુ પડી જાય, એટલે તમને જ્યોતિષ તરીકે સ્વીકારી લે. પણ આની પાછળની જે બ્લેક હ્યુમર વાત એ છે દેટ વાય વી ઓલ થિંક લાઈક ધીસ. આપણે શા માટે એમ જ વિચારીએ કે આ આ મને મારી આજુબાજુના ને મારા સંબંધો જે છે તે મને સ્વીકારતા નથી. વાય વી થિંક લાઈક દેટ. જાવેદ અખ્તરનો એક અદ્ભુત શેર છે કે સચ યે હૈ બેકાર હમે ગમ હોતા હૈ, સચ યે હૈ બેકાર હમે ગમ હોતા હૈ, જો ચાહા થા દુનિયા મેં કમ હોતા હૈ, ઓર ગૈરો કો કબ ફુરસત હૈ દુઃખ દેને કી, ગૈરો કો કબ ફુરસત હૈ દુઃખ દેને કી, જબ હોતા હૈ કોઈ હમદમ હોતા હૈ. આજ જમીન પર સાહિબ સાહેબનો શેર છે કે જીવનની સંધ્યા ટાણે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, ખૂબ અંગત અંગત નામ હતા. આપણે બધાને સૌથી વધુ દુઃખ કે ખરાબ આપણા અંગત કે આપણા સંબંધ જ્યાં હોય ત્યાં જ લાગે છે. અને આ તો એ સમયમાં લખાયેલા શેર છે જ્યારે સંબંધો હતા. અત્યારે તો સંબંધો સર્જવા, મેં જે પહેલું ઉદાહરણ આપ્યું ને, એ જ સૌથી મોટી ચેલેન્જ છે. ત્યારે આજનો આ કાર્યક્રમ અને એમાં હવે તુષારભાઈનું વ્યક્તિત્વ અને વર્તૃત્વ હવે પછી જે આવી રહ્યું છે એના માટે ખૂબ જ પ્રસ્તુત છે. તુષારભાઈને બોલાવવું એ પહેલાં હું એકચ્યુઅલી વધારે વાત એટલે કરી રહ્યો છું કે મિક્સચર હેંગ થઈ ગયું છે, એટલે મને કીધું છે તમારું રેકોર્ડિંગ મિસ ન થાય એટલે મારે બે મિનિટ બોલવું, કારણ કે નહીતર સંચાલક તરીકે આટલું બધું લાંબુ હું વચ્ચે બોલતો નથી. મને સંચાલક ને વક્તાનો ભેદ ખબર છે, ઘણા સંચાલકો વક્તા થઈ જતા હોય છે. સરસ મજાની મિલિંદે વાત કરીને સંબંધની વાત કરી રહ્યા છે ત્યારે ગાલિબથી લઈને ગુલઝાર સુધીની એને વાત કરી, તો સંબંધોને લઈને ગુલઝાર સાહેબનું એક સરસ મજાનું અછાંદસ કાવ્ય છે. આપણે આપણે સૌએ લગભગ સાંભળ્યું છે, છતાં અત્યારે મને પાછું કહેવાનું મન થાય કે એમાં જે પ્રશ્ન છે એનો જવાબ આજે આપણે તુષારભાઈ પાસે મેળવવાનો છે. કે મુજકો ભી તરકીબ સિખા દો યાર જુલાહે, જુલાહે એટલે જે વણકર હોય, મુજકો ભી તરકીબ સિખા દો યાર જુલાહે, અક્સર તુજકો દેખા હૈ કે તાના બુનતે જબ કોઈ ધાગા ટૂટ ગયા યા ખત્મ હુઆ, અક્સર તુમકો દેખા હૈ કે તાના બુનતે જબ કોઈ ધાગા ટૂટ ગયા યા ખત્મ હુઆ, ફિર સે બાંધ કે ઓર સિરા સે જોડ કે ઉસમે તુમ આગે બુનને લગતે હો, ઓર એક ભી ગાંઠ ગિરા બુનતર કી દેખ નહીં સકતા હૈ કોઈ. તમે જ્યારે વણો, વણકરને કહે છે ત્યારે એ આગળ જ વધી જાઓ છો, વચ્ચેથી ગાંઠ મારો તો પણ જોઈ નથી શકતા કોઈ. મેને તો એક બાર બુના થા એક હી રિશ્તા, મેને તો એક બાર બુના થા એક હી રિશ્તા, લેકિન ઉસકી સારી ગિરહે સાફ નજર આતી હૈ મેરે યાર જુદાઈ. વી એકચ્યુઅલી આર નોટ એબલ ટુ હેવ રિલેશન, અને એ સંબંધોને આપણે આપણી ગાંઠો દેખાય છે. આ ગુલઝાર સાહેબની વાત, અને એ ગાંઠો દેખાય તો કેમ મેનેજ કરવી અને ન દેખાય એના માટે શું કરવું, એ બીજું કોઈ નહીં, જામનગર જેને સાંભળવા આતુર છે, અનેક વિષય પર એ મનનીય રીતે વ્યક્ત થઈ શકે છે, ઉત્તમ કવિ, ખૂબ જ ઊંચા દરજ્જાના સંચાલક, એક આખી એના પછીની પેઢીઓ એમાંથી એક સ્કૂલ છે સંચાલનની જે નીકળી છે. આપ સૌની જોરદાર તાળીઓ તુષાર શુક્લ માટે. નમસ્કાર. ગુલઝાર સાહેબને યાદ કર્યા અને એમણે જે મૂંઝવણની વાત કરી, હું અમદાવાદથી આવું, અમદાવાદનો નગર ઉત્સવ પતંગોત્સવ છે, આખું ગામ ગયેલું, અમારે ત્યાં
ઉત્તરાયણ પહેલાં હવા વિશેની આગાહીઓ થાય અને એમાં જો કંઈ 19-20 થાય તો એક પ્રકારનો અનરેસ્ટ આખા શહેર પર દેખાય. લોકો એકબીજાને ફોન કરીને પૂછે કે તમારા વિસ્તારમાં પવન છે, કારણ કે અમે રહી ન શકીએ આ પતંગ ઉડાડ્યા વગર. પતંગ ઉડાડવો એ કલા છે, એનાથી પણ વધારે કલા ફિરકી પકડવી એ છે. એ બહુ વિશિષ્ટ કલા છે. અમે નાના હતા ત્યારે ઉસ્તાદો પતંગ ઉડાડે એની પાછળ ફિરકી પકડીને ઊભા રહેતા ત્યારે એમના ગુસ્સાના ભોગ બનતા, કારણ કે એ દોરી છોડે અને ફિરકી બહુ ફાસ્ટ ફરતી હોય અને પછી એકદમ રોકે ને ફિરકી આંટા ખાઈ જાય તો દોરી ગૂંચવાઈ જાય, પછી એને જોતી હોય ત્યારે ના મળે. પછી એ જો ખેંચે ખૂબ અને નીચે ઢગલો થાય દોરીનો અને અમે વીંટવામાં મોળા પડીએ તો પણ એ બહુ ગુસ્સે થાય. ફિરકી પકડનારે એ ખાસ સાચવવાનું ને ધ્યાન રાખવાનું હોય છે કે જે ઉડાડી રહ્યા છે એને ઉડાડવામાં અનુકૂળતા રહે એ રીતે દોરી આપતા રહેવાની છે, દોરી ગૂંચવાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. અને ગૂંચવાય તો એ ગૂંચ ગાંઠ ન બની જાય એની ચિંતા કરવાની, અને છતાં જો ગાંઠ પડી જાય તો એને એવી રીતે તોડીને ફરી બાંધવાની છે કે જેથી ઉડતા પતંગને દોરીનો પ્રવાહ અટક્યા વગર પતંગ સરસ રીતે ઉડી પણ શકે, પેચ પણ લાગી શકે, વચ્ચેથી ગાંઠ ખોલી જઈને દોરા છૂટા ન થઈ જાય. આટલું આવડવું જોઈએ ગૂંચ ઉકેલતા અને ગાંઠ મારતા. આખી વાત જો સમજાઈ જાય તો ઘણા બધા પ્રશ્નો ઉકલી જાય. મારા પપ્પા હંમેશા અમે લોકો પતંગ ઉડાડીએ પછી જે દોરીના ગૂંચળા કરી નાખીએ એ કાપીને ધાબેથી નીચે ફેંકીએ, એ નીચેથી એ બધા વીણી લે, એ ગૂંચળા એ ડોલના પાણીમાં પલાળે, એના પરનો કાચ કાઢી નાખે, ધીરે ધીરે બેઠા બેઠા એ ગૂંચ ઉકેલે, ઉકેલીને પછી એને વ્યવસ્થિત રીતે એક પિલ્લું વાળે અને એ દોરીથી આખા વર્ષમાં એ અમારા ફાટેલા પુસ્તકો હોય એને સાંધી આપે, ઘરમાં કોઈ ગોદડી હોય ને એને ટાંકો લેવાનો હોય તો એનાથી લે, એ ગૂંચ ઉકેલી આપતા અમને. હવે નથી ગૂંચ ઉકેલી આપે એવું કોઈ હવે આપણે આપણી આસપાસ કુટુંબ વ્યવસ્થામાં રહેવા દીધું નથી. વડીલો છે નહીં કે જે આ પ્રકારે આપણે પાડેલી ગૂંચો ઉકેલી આપે, પરિણામે આપણી બધી જ ગૂંચો ગાંઠમાં પરિવર્તિત થઈ જાય છે અને એવી ગંઠાઈ જાય છે કે સંબંધો એવા બગડી જાય છે કે પછી એને સુધારવા બહુ મુશ્કેલ થઈ જાય છે. સાચો શબ્દ જ સંબંધ છે, સંબંધ નથી. સંબંધ એટલે તો જેમાં બંને બંધાયા છે તે. બંધાય એ ગંધાય, વહી જાય એ જ સુગંધાય. સંબંધ શબ્દ છે જેમાં બંને એકમેકની સાથે સરખું જોડાયા છે, એવો સંબંધ એનું ગૌરવ બંને જાળવવાનું છે. વિરલ મને કહ્યું કે તમે આ વિશે બોલો, એનું શીર્ષક હું આ રીતે આપું તો સંગ રંગ અને જંગ. મને બહુ મજા પડી ગઈ. મેં કહ્યું સાચી વાત છે, મહિમા સંગનો છે. સંગને પણ સમજવા જેવો છે. સંગ એટલે સંગાથી, સાથે જે ચાલે છે આપણા તે. હવે આ સાથી હોવું સાથે ચાલવા માટે આ પથ ઉપર, એમાં પણ પછી આપણે શરતો મૂકી દીધી છે. એ બહુ નાની ઝીણી ફૂદડીની નીચે લખ્યું છે કન્ડિશન એપ્લાય. એમાં પણ આપણો આગ્રહ છે કે હું સાથી તો જ જો તમારી સાથે ચાલો. સાથી હોઈએ ને તો થોડી વાર ક્યારેક આગળ ચાલી શકાય, ક્યારેક પાછળ ચાલી શકાય. દરેક વખતે સાથે ચાલી અને સાંકડા રસ્તામાં ધક્કા ધક્કી કરવાની જરૂર નહીં. વાહ વાહ, હા તો સર ભાઈ, આગળ પાછળ હો તો પણ સાથે ગણાવો, કારણ કે કેટલાક સાથે હોય છે ને એ લોકો પણ પાસે નથી હોતા. સંબંધમાં આ જે સંગનો મહિમા છે એને થોડો આ રીતે સમજવો જોઈએ. એક પેલી બહુ જૂની જોક છે હરપ્પન કાળની,
કે એક માણસ પોતાના મધુરજની માટે ફરવા ગયા અને દૂર આમ રસ્તા ઉપર કાંટો જોયો તો તરત પોતાની પ્રિયા પત્નીને એણે કહ્યું કે જોજે, હા ધ્યાન રાખજે, આગળ કાંટો છે, તને વાગી ન જાય. લગ્નના રજત જયંતિ વર્ષે બંને જણા એ જ રસ્તે નીકળ્યા. પાછો કાંટો આવ્યો, પેલા બેન છે કામ, અને આ ભાઈની અભિવ્યક્તિની શૈલી અને શબ્દોની પસંદગી બધું બદલાઈ ગયું. અને કહ્યું જોતી નથી, આમ પગમાં પહેંચી જશે ને પછી પગ ઊંચો કરીને ઠેકડા મારતી, સારી નહીં લાગે ને, અહીં ફરવા આવ્યા છીએ કે દવા કરાવવા આવ્યા છીએ. અને લોકોને એટલી મજા પડી છે આ રમૂજમાં કે આ માણસ કેવી રીતે રિએક્ટ કરે છે. તમે એમ જુઓ ને તો આ પુખ્ત રિએક્શન છે. દાંપત્યમાં આ અપેક્ષિત છે કે તમારો શરૂઆતનો કાળ એકમેકને સમજવાનો છે, ત્યાં આ ચિંતા હોય. ટુ કેર ઇઝ ટુ લવ, એમાં કાળજી રાખવાની વાત, અગાઉથી સૂચના આપવાની વાત શક્ય છે. પણ 25 વર્ષના દાંપત્ય પછી એવી પુખ્તતા પણ અપેક્ષિત છે કે દૂરથી જ કાંટાને જોઈ શકાય. ત્યાં જઈ અને એનો અનુભવ થાય તો પછી જે પ્રકારની અભિવ્યક્તિ આવી એ સાંભળવીને સમજવી પડે. પ્રેમને એના એની વય છે. મૂળ તો આપણી ભાષાના આ 3 શબ્દો બહુ જ અગત્યના છે. એ સમાનાર્થી છે પણ એમના જુદી જુદી રંગ જાય છે, કારણ કે એ જીવનના જુદા જુદા તબક્કા માટે ઉપયોગમાં લેવાય છે. પ્રેમ, સ્નેહ અને વહાલ. પ્રેમ એ આરંભનો તબક્કો છે. પ્રેમમાં પડાય, પ્રેમમાં ઊભા થવાય, ઉડાય. પ્રેમમાં કરતા અનુભવ છે, આયાસ છે, કરવું, પ્રેમ કર્યો. પછીનો તબક્કો છે સ્નેહ છે, એ દાંપત્યનો ગાળો છે. સ્નેહ શબ્દ સ્નિગ્ધતાના અર્થમાં છે, તેલના. તમે બે પૈડા હોય, બે ચક્રો, એની વચ્ચે આ ઊંજણ નાખો તો પછી આ ફ્રિક્શન ઘટે અને ગતિ વધે. દાંપત્યનો એ ગાળો એવો જ હોય છે. જ્યારે સંઘર્ષની બહુ જ શક્યતાઓ હોય છે ત્યારે આ સ્નેહ હોય તો સંઘર્ષ ટળે અને ગતિ પથે. અને પછીનો ગાળો છે વહાલનો, જ્યાં વડીલો છે. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. વરસે ને એ સરનામું ન પૂછે. વડીલના વહાલમાં બધા જ ભીંજાય, એમને વેરો વંચો ન હોય. આપણે આમ તબક્કાવાર વિકસવાનું છે વ્યક્તિ તરીકે સંબંધમાં. એ નથી થતું ને એટલે ઘણા બધા સંઘર્ષો થાય છે. મારી ચિંતા એ આ રિલેશનશિપ ક્રાઇસિસ માટે એટલા માટે વધતી જાય છે કે હવે એવા દિવસો આવ્યા છે કે તમે ચાંદલો કરીને ઘેર ગયા હો ને એમના ઘેરે જમવામાંથી ઊંધિયામાં રતાળું બરોબર નહોતું એની ચર્ચા કરતા હો ત્યારે એ લોકો ચાંદલાની રકમ ગણતા ગણતા ખાધા ખોરાકીમાં શું દાવો કરવો એની વાત કરતા હોય. એટલી ઝડપથી હવે જા હું નથી રમતો, જ્યાં હું નથી રમતી વાળી વાત આવી ગઈ. જોડાવાની આ આખી ઘટનાને બહુ જ ગંભીરતાથી લેવાતી જ નથી. એટલે જ તો આ દશા છે કે પરણાવે છે એ ગૌર મહારાજ સાયકલમાંથી મોપેડ સુધી માંડ પહોંચ્યા છે, પણ છૂટાછેડા અપાવવાની કન્ફર્મ ગેરંટી આપનારા વકીલો પાસે ગાડીઓ છે. સંબંધનું શું થશે, સંબંધને કઈ તરફ જવું છે એ મૂંઝવે એવું છે. અને આ જે લોકો પરણી રહ્યા છે એ લોકો પરણવાની ઉતાવળમાં એની સાથે જોડાયેલી જે આ ગંભીર વાતો છે જે શુક્લજી શ્લોકમાં યાદ કરાવતા હોય છે એ સાંભળવાય માગતા નથી હોતા. એક તો સંસ્કૃતમાં છે એટલે પણ મુશ્કેલ છે. અને ગૌર મહારાજ વિગતે વાત કરે તો આ જે પરણવા ઉત્સુક છે એમને કંટાળો આવે છે. પછી ગૌરને પણ એમ થાય છે કે એમને આટલી ઉતાવળ છે તો આપણે પણ શું કરવા આના અર્થો સમજાવીએ. એટલે એ પણ દરેક વસ્તુનું વક્રતુંડ ઉપરથી ને છેલ્લે શાંતિ શાંતિ કરીને અપેક્ષા રાખીને વાત પૂરી કરે છે. ખરેખર તો એ મંત્રોના અર્થ જો પૂછો સમજો તો તમે ચોરીમાંથી ઊભા થઈ જાઓ. તમે એમ કહો કે હજુ હું આને માટે તૈયાર નથી, એવી અદ્ભુત એ રચના છે. એવા કમિટમેન્ટની એમાં વાત છે.
આપણી એ સમજવાની તૈયારી નથી. બે જણા જે એકમેકને કોળિયા ભરાવે છે, લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે, એમાં પતિ પત્નીને કોળિયા ભરાવે છે પહેલાં, એ જાહેરાત છે સમાજ વચ્ચે કે હવે આ મારી પત્નીના યોગક્ષેમની ચિંતા હું કરીશ, એ મારી જવાબદારી રહેશે, એમ કોળિયા જમાડે. અને કોળિયા જ્યારે જમે છે આ બે જણા એક થવા માટે, ત્યારે જે શ્લોક છે તે એમ કહે છે કે આ પ્રથમ કોળીએ પ્રાણ સાથે પ્રાણનું મિલન થયું, આ બીજા કોળીએ અસ્થિ સાથે અસ્થિનું મિલન થયું, આ ત્રીજા કોળીએ મજ્જા સાથે મજ્જાનું મિલન થયું, અને આ ચોથા કોળીએ ત્વચા સાથે ત્વચાનું મિલન થયું. ભારતીય સંબંધમાં મહિમા પ્રાણનો છે, બે જણાના પ્રાણ મળવા જોઈએ એકમેક સાથે. ત્વચા તો બહુ સુપરફ્લ્યુઅસ છે, એ આખી યાત્રામાં બહુ છેલ્લે આવે છે. આપણે ત્વચાના મળવાનો મહિમા વધારી દીધો છે, પરિણામે પ્રાણના મળવા તરફ કોઈ જોતું જ નથી. આ એટલી ગંભીરતાથી આખી લગ્નની વિધિ વિચારાય છે. તમે જે ફેરા ફરો છો એમાં પણ એ ભાવ છે, એ જે ધર્મ અર્થ અને કામ આ ત્રણેયમાં પતિ કહે છે કે હું લીડ કરીશ તારી સાથે, તને એ માર્ગે હું લઈ જઈશ, પણ મોક્ષ એમાં પતિ અને પત્ની બંને સ્વતંત્ર છે. એ બંનેને એકમેકના કર્મને કારણે મળવા પાત્ર ફળ છે એ મળવાનું છે. એ ભલે અર્ધાંગીની છે પણ આ બાબતે એની પાસે એના કર્મનું ફળ છે, પતિ પાસે પતિના કર્મનું ફળ છે. જો આ સમજણ હોય તો સંબંધ બહુ રસપ્રદ હોય છે, જીભું ગમે એવું હોય છે, અને આમ તું ગમતું હોય એટલે તો ભેગા થયા હોય છે, પણ પછી જે રીતે કરે છે ને એ બહુ દુઃખ થાય એવું હોય છે. અમારી બાજુભાઈ એક નવપરિણીત એક યુગલ આવેલું, એ રહેતું છું ને, રોજ હું જોઉં કે એ પતિ છે ને, આમ મને એમ લાગતું હતું એ વખતે કે એ બહુ ભૂલકણા છે, એ બહાર આવે છે ઉંબર સુધી આવે ને પછી એને યાદ આવે એટલે એ બૂમ પાડે. મારી પેન એટલે ભાભી આમ આવજો કહેવા આવી હોય ને એ પાછી અંદર જાય પેન લઈને આવીને આપે, પછી પાછા થોડું મારું પાકીટ, ભાભી પાછા જાય પાકીટ લઈને આવે, એ રૂમાલ રહી ગયો પાછા રૂમાલ લેવા જાય, પછી આપણે એમ કે હવે તો જશે જ, એટલે પાછું એમ કે ચાવી આપ તો જઉં, એટલે મને થાય કે ભાભી એકચ્યુઅલ ચાવી લઈને આપશે, પછી હું સમજો આ મધુર દિવસોની સ્મૃતિ તાજી થઈ, એટલે કે આ જ્યાં સુધી ચાવી નહીં આપે ત્યાં સુધી આ જશે જ નહીં. એક મીઠો ગાળો હોય છે કે જેમાં પત્નીની ચાવી બહુ અગત્યની હોય છે, એ મળે પછી જ આમાં દેહમાં પ્રાણનો સંચાર થતો હોય. એવા મધુર દંપતીઓ આરંભમાં આટલા મધુર હોય છે, ત્યારે શરૂઆતમાં એવું કહે છે એકમેકને, પેલા એમ કે કમ સૂન, એટલે આપણને એમ થાય કે હમણાં સાંજે આવી જ જશે ને, આવી જ જાય પાછા વહેલા, પછી જીવતા જીવતા ઇંગ્લિશમાંથી હિન્દી થઈ જાય, પછી કમ સૂન થઈ જાય છે. પછી કાન ઉપર વાળ આવી જાય છે, જે ફિલ્ટરનું કામ કરે છે, જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળે. કેટલીક વખત આ એક, કારણ કે માણસ રોજની તકલીફમાં મુકાય ને એટલે એક ડિફેન્સ મિકેનિઝમ ડેવલપ થઈ જાય એની અંદર. અમારે ત્યાં શરૂઆતમાં હેલ્મેટ ઇન્ટ્રોડ્યુસ થઈ ને કમ્પલસરી, તો અમદાવાદમાં પહેલો એનો વિરોધ એક જ વાત હતો કે એમાં ડાયરેક્ટ થૂંકી નથી શકાતું. પણ પછી લોકોને સમજાયું, પતિઓને, કે આ પેલા પેટ્રોલની ક્રાઇસિસમાં પત્ની પાછળ બેસે ને બેવ કામ કરતા હોય, એટલે ભાભી ને ભાઈ બંને જોડે જ જાય કામે, હવે તમારે અહીં છે કે નહીં ખબર નહીં, પણ તમે એમને જતા જુઓ બેવને, આવા પતિ પત્નીને તો જોજો, આમ કંઈ એવું જોવામાં કંઈ વાંધો નહીં, આમ થોડું આપણું હોય જ છે ધ્યાન આવા બધા,
પણ આમ એવી રીતે આમ કમર ફરતો હાથ એમણે પાછળ બેઠા બેઠા રાખ્યો હોય, આપણે એમ થાય કે આને ભય છે કે હવેના ચાર રસ્તે ક્યાંક આ મોટરસાયકલ મૂકીને ન જતો રહે. અને એણે જે હેલ્મેટ પહેરી એ પછી એને ક્લિયર સમજાઈ ગયું કે આ તો બહુ ઉપયોગી પોલીસ કમિશનરનું આપણે ઉપર વરદાન જેવું આ આદેશનું કામ છે. કારણ કે એ જે ગાળો હોય છે ને, વાહન ચલાવીને પત્ની પાછળ બેઠા હોય ને ઓફિસ જતા હોય, એ વખતે જ પત્નીઓને અમસ્તી પણ ખબર હોય છે ક્યારે વાત કરવી. એક એ લોકો વાત કરતા હોય છે સાંજે, જ્યારે પતિને કંઈ મુદ્દાની વાત કહેવાની હોય ને ત્યારે જમાડે અને પછી ગલ્લે લઈ જાય પાન ખાવા. આમ તો એને પાનનો બહુ વાંધો હોય, પણ એ દિવસે એમ કહે કે ના ના એક નહીં બે ખાઓ, બે બે. પેલો બિચારો જો જમાનાનો ખાધેલો હોય તો સમજી જાય, નહીં તો બે પાન ગલોફામાં દાબે અને પછી બંને જણા ઇવનિંગ વોક શરૂ કરે એ જ વખતે પત્ની મુદ્દાની વાતો શરૂ કરે. હવે આને આ મોંમાં પાન મોંઘા ભાવના નાખ્યા છે, થૂંકી નખાય નહીં, ગળી જવાય નહીં, અને ત્યાં સુધી અમને જેટલું સંભળાવવું હોય એ તમને સંભળાવી શકે. આ લાભ એ લોકો સવારના પણ લે, મોટરસાયકલ પર પાછળ બેસીને શરૂ કરે, ગાડી મોટરસાયકલ હજુ આમ રસ્તા પર આવી અને ત્યાં શરૂ કરે. શું લાગે છે બા ક્યાં સુધી આપણે ત્યાં રહેશે? તમારી બેનનું ક્યારે નક્કી કરશો? હવે આણે જે હેલ્મેટ પહેર્યું હોય ને એના ભારને કારણે એનું માથું આમ નમેલું જોઈએ, એટલે પત્નીને પણ એમ થાય કે હશે આ બધી વાતમાં હા પાડે છે. પેલો પણ સેફ છે કારણ કે ચપો ચપ બંધ છે, એને કાંઈ જાજુ સંભળાતું નથી. અનુકૂલન સાધવાની અનુકૂળતાઓ આવી રીતે પણ શોધી લેવી પડે. નાની નાની વાતે ઉશ્કેરાઈ ન જવાય. ઉશ્કેરાટને બદલે તમારી અભિવ્યક્તિની શૈલી બદલવી જોઈએ. મોટાભાગના સંબંધોમાં જે જંગનો રંગની જગ્યાએ જંગ આવે છે ને, એમાં કેટલાક ઇસ્યુ એટલા બધા ક્ષુલ્લક હોય છે. કેટલી બધી બહેનોને એવું લાગે છે કે હવે પહેલા જેવો પ્રેમ નથી કરતા. દાંપત્યના તમારા 7 પછી આમ લગભગ આ ક્રાઇસિસ શરૂ થતી હોય છે, પણ 15-17 વીતી ગયા હોય એવા ઘણા અહીંયા હશે. બધાને ખ્યાલ હશે, બધાની પત્નીઓના મનમાં આ ખ્યાલ છે જ, પહેલાં જેવો પ્રેમ નથી કરતા. હવે પહેલાં જેવો કરવા માટે બધા ઘણા પહેલાંના અનુકૂળ બધું પાછું લાવવું પડે. હવે આપણે પહેલાં એવી રીતે આમ આવતા ઓફિસથી ને અંદર રસોડામાં રાંધતા હોય તો આજુબાજુ જોઈએ કે ભાઈ કોઈ વડીલ નથી, તો તરત પાછળ આવીને આમ કમરમાં હાથ નાખીને વાલથી આમ કંઈક કરીએ ને આમ ગોળ ચકરડી પકડી ફરીએ ને એમ કરાતું હતું. હવે એ પ્રયોગ બહુ મુશ્કેલ થાય. હવે પ્રયત્ન કરો તો પણ આખી કમર હાથમાં ના આવે, અને ગોળ ફરવા જાઓ તો નાહક તમારા કમરના પ્રશ્નો ઉભા થાય. હવે એટલે કે પ્રેમ ઘટી ગયો છે એવું નથી, અભિવ્યક્તિની શૈલી હવે બદલવાની છે. હવે એવી રીતે ન થઈ શકે એનો સ્વીકાર બંને પક્ષે હોય. હવે સામસામે બેસીને એ વાત થાય. દાંપત્યમાં તો એક પ્રયોગ કરો, એટલે મારે કોઈનું બીજા દિવસનું કામ બગાડવું નથી, પણ એક આખું આખા અઠવાડિયામાં એવો એક પ્રયોગ કરો તમે લોકો, કે બેઉ જણા નક્કી કરો કે આપણે એકબીજા સાથે આ અઠવાડિયામાં શું વાતો કરીએ એની નોંધ રાખીએ, અને આવતા અઠવાડિયે બેઉ જણા હિંચકે બેસી અને આ ડાયરી ટેલી કરો એકમેકની સાથે કે આપણે શું વાતો કરીએ. ત્યારે તમને એવું વાંચવા મળશે, શું જમશો, છોકરાઓ ક્યારે આવશે, તમને મોડું થશે, ફોન કરજો, ફોન કેમ ક્યાં ના કર્યો. તમને એમ થાય કે આ વાતો કરવા આપણે બે જણા પરણ્યા? આખા અઠવાડિયા દરમિયાન તમને જેની સાથે જીવવાનો આટલો બધો આનંદ અને પ્રસન્નતા છે એની સાથેના વાતચીતના વિષયો કેવા છે? તમે એવી કોઈ વાત માંડી જ નથી શકતા. જીવતા જીવતા એટલા બધા જૂના થઈ જઈએ છીએ આપણે કે આ પ્રકારની રસિકતાને હવે જગ્યા નથી રહેતી. મેં કહ્યું કે એમ કંઈ દરેક વખતે એવું થઈ ન શકે, કારણ કે પ્રેમ એવો છે ને કે એમાં અને એમાં પણ પત્નીઓના બધા સવાલના જવાબ શક્ય નથી હોતા. તમે મને ચાહો છો, પછી એવો એક સવાલ આવે અમુક વર્ષો પછી, તમે મને કેટલું ચાહો છો,
અને અમુક વર્ષો પછી પૂછે કે તમે મને કેમ ચાહો છો. આ ત્રણમાંથી એકેનો જવાબ ના શોધવાનો હોય, એ ત્રણેય દરમિયાન વાલથી એનો હાથ પકડીને ચૂપચાપ બાજુમાં બેસવાનો હોય. કારણ કે આ સવાલો જવાબ શોધવા માટે નથી પૂછાયા હોતા, એ ફરી પાછી એશ્યોરન્સ માટે, ખાતરી માટે પૂછાયા છે કે ના તમે મને ચાહો છો. આટલી જ વાત છે. તમે અવિનાશભાઈનું એક ગીત છે, મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. હવે આ તો ગુજરાતણનું ગીત છે, એકલા પટોળા લાવજો એમ નહીં, મોંઘા લાવજો એમ કન્ફર્મ કહેજે. કારણ કે એને ખબર છે કે નહીં તો આ પાછો હવે જૂનો પતિ થઈ ગયો હોય તો ગાંધી જયંતિનો વળતર ને બધું જુએ, પણ આ તો છેલ છે, છેલ હોય ને એ સેલની રાહ ન જુએ, એટલે એનો મિજાજ જુદો છે. પણ આ પટોળા લાવજો એટલે મને એક વખત એક બેને કહ્યું કાર્યક્રમ, હવે તો આપણે દીકરીઓ બધી કામકાજ કરતી થઈ ગઈ છે ને એટલે બહુ આમ એગ્રેસિવ પણ થઈ ગઈ, અને કે આ ગીત છે ને એમ શું કામ એવી રીતે માગે જ શું કામ, મને કે પોતે ના લઈ લે. મેં કહ્યું લઈ તો લે, એમાં શું, આમ હવે તો બધા પાસે આવા પતિઓએ પણ કેટલાક એ સમજીને આ ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધું આપેલું જ હોય છે, અને પતિની ક્રેડિટ કેટલી છે એ એમનાથી વધારે તો કોને ખબર હોય. એનું મેં કહ્યું લઈ લેવાય બેન, જાતે લઈ જ લેવાય, પણ આ ગીત માગણીનું ગીત જ નથી, આ ગીત લાગણીનું છે. એ એટલું જ કહે છે કે તમે જ્યાં જાઓ છો ત્યાં તમારા કામની વ્યસ્તતા વચ્ચે મને યાદ કરજો, આટલી જ વાત છે. પટોળા તો મોંઘા જ છે, એમ લેવા ના જતા રહેવાય, અને પત્નીઓ હાથ રૂમાલનું નથી સોંપતી, તો પટોળા જેવી મેજર વસ્તુ જીવનમાં એકવાર ખરીદાય, અને એનું પાછું એની પાસે રીઝનિંગ હોય છે કે તમારી કલર સેન્સ બરોબર નથી. એટલે તને લઈ આવ્યો એની કલર સેન્સ બરોબર નથી, પણ એ જે લાગણી વ્યક્ત થઈ છે તમારી વ્યસ્તતા વચ્ચે તમે મને યાદ કરજો. અને પુરુષો કેમ યાદ નથી કરતા હોતા, એમની પાસે પણ એના કારણ છે. મને કહે કે જામનગરથી જાઓ છો તો બાંધણી લેતા આવજો. હવે કદાચ છે ને હું અમેર તો આટલા 30-35 વર્ષ થઈ ગયા એટલે આવા દાવમાં આવું જ નહીં, પણ કદાચ ભાવુક થઈને લઈ આવીએ અને ઘેર આવીને એમને કહી કે લ્યો. કેટલાક હરક પદુડા જેમના શરૂઆત લગ્ન થયા હોય એ લોકો બહુ ભાવુક હોય, આપણને બહુ એમના માટે આદર અને સ્નેહ અને એની ના સમજ માટે દયા અને એવા બધા મિશ્ર ભાવો જાગે, પણ એ તમે રજૂ કરો ને એમને કે લ્યો એટલે મિસિસ, અને કેટલાક તો કે અત્યારે જ પહેરો એટલે મિસિસ પેલું આમ પડી કૂખો લે સાડી સામું જુએ અને કે આ તો છે. હવે એ વખતે એમ ન વિચારે કે આના આ જ રંગની એ કેમ લઈ આવ્યા, ભાઈ તું એને આ રંગમાં ગમી ગઈ છે, આ ફોટો ફ્રીઝ થઈ ગયો છે એના મનમાં, તો બીજી વાર આ જ લઈ આવ્યો, તું હમણાં રાખી લઈને બેન પછી પ્યાલા બરણી વાળીને આપી દેજે. દાંપત્ય સંબંધો એ ક્ષણો સાચવી લેવાનું નામ છે, એ ક્ષણને આનંદવાની છે કે આટલી વ્યસ્તતા વચ્ચે લઈ આવ્યા, બસ એટલું જ પૂરતું હોય છે, બધી જ વસ્તુના પુરાવા ન હોય. અને આપણે તો મેં કીધું એમ આપણે હવે લાંબો સમય થયો હોય તો આપણને ખબર પડી ગઈ હોય આપણે કાંઈ એમાં ન આવીએ, પણ આ પેલા પરદેશથી આવે છે ને એ લોકો બહુ ભાવુક હોય છે, એ મેં જોયું છે. એ લોકો નવ આપણે અહીંયા નળ સરોવરમાં ઉતરે એમ પંખીઓની જેમ એ લોકો આપણે ત્યાં ઇન્ડિયામાં અમુક નિશ્ચિત સિઝનમાં આવે છે એના રાય મિત્રો, એ લોકો આપણા દાંપત્યને ટેન્શનમાં નાખી દે, કારણ કે એ લોકો બહુ વ્યક્તપણે પ્રેમ કરે. બહુ જ વર્ષો થઈ ગયા હોય તોય એટલું બધું પત્નીનું નામ કંઈ વિશેષણોવાળું ને એવું બધું કરીને બોલે ને આપણી સામે એ બોલે ને છોકરાઓ સામે એ બોલે, આપણે અમથાય થોડા કન્ઝર્વેટિવ ને સંકોચવાળા ગુજરાતીઓ છે. ગુજરાતમાં ગુજરાતીઓના પ્રેમ ગીતોમાં તમે કોઈ દિવસ બહુ મુખર થયેલી પ્રેમની અભિવ્યક્તિ નહીં જુઓ. આપણી પાસે એક જ ગીત છે અપવાદ રૂપે, તારી આંખનો અફીણી બોલનો બંધાણી રૂપની પૂનમનો પાગલ, આ એક ગીત વૈણીભાઈ એવું આપ્યું મુખડામાં 3-3 સર્ટિફિકેટ ફાડી દીધા. એટલે જ્યારે ક્યારેક આ મેલ સોલો ગીત છે પણ કાર્યક્રમમાં જ્યારે ગવાય ને ત્યારે ફિમેલ કોરસ થઈ જાય, કારણ કે બહેનો ઈચ્છે છે કે જે મારી સાથે આવ્યા છે એ મને આ રીતે જુએ ને આવું કંઈક કહે. હવે જે જોડે આવ્યા છે એ પાછા આ ગીત દરમિયાન ક્યાંક એમનું ચિત્ત બીજે જ છે, પણ આ 3 સર્ટિફિકેટમાં મુગ્ધ થઈ ગયેલી પત્ની એ સાંભળવા તૈયાર નથી હોતી જે સૌથી અગત્યનો પાર્ટ છે ગીતનો, એકલો
આ ગીત પ્રેમનું નથી, પઝેશનનું છે, આ પુરુષના મિજાજનું ગીત છે. એ કહે છે આ ત્રણ સર્ટિફિકેટ નીચે તો જ સહી માન્ય ગણવી, જો આ બધાનો માલિક હું એકલો હોઉં તો. આ સંબંધમાં જે હું છે ને એ બહુ મોટો છે, એ અને મોટે ભાગે એ જ મોટો આમ મોટો પડકાર છે. તમે પાનના ગલ્લે પાન મસાલા ખાતા હોને પિચકારી મારો એમ આઈ લવ યુ બોલી નાખે છે લોકો. આઈ લવ યુ તો મંત્રવાક્ય છે. પૂર્ણ સચ્ચાઈથી પ્રતિબદ્ધતાથી જો બોલવું હોય ને તો આ જીવન નાનું પડે. કોઈને ચાહવું આખા અસ્તિત્વથી, કોઈના આખા અસ્તિત્વનો સ્વીકાર એ સહેલો નથી. આઈ લવ યુ એમ ન બોલી નખાય, અને છતાં તમે જુઓ કે વાક્ય કેટલું બધું સૂચક છે. એમાં જેને ચાહે છે એ યુ વાક્યમાં સૌથી છેલ્લે છે, જેના પર એ ઓળઘોળ છે. જે પહેલો છે ને એ તો એનો આઈ છે. પોતાના આ અહંકારને એ ઓગાળી નથી શક્યા. એ કહે છે કે ચાહું છું, પણ આઈ પહેલો છે, યુ છેલ્લે છે. વચ્ચે જે લવ છે ને એ સેતુ છે, અને એ જ જીવનનો હેતુ છે. જો આ મંત્ર વાક્ય સિદ્ધ થઈ શકાય તો જીવન એટલું પ્રસન્ન પ્રસન્ન કરી દે એવું હોય છે. માટે અહંકારને થોડો ઓગાળવો પડે, સ્વીકાર કરવો પડે. દાંપત્ય એટલે અસ્તિત્વનો અને વ્યક્તિત્વના દ્વૈતનો સ્વીકાર, દ્વૈતનો સ્વીકાર અને અદ્વૈત સિદ્ધ કરવાની યાત્રા, એનું નામ દાંપત્ય છે. બંને એકમેકના અલગ અસ્તિત્વને સ્વીકારવા પડે, અલગ વ્યક્તિત્વને સ્વીકારવા પડે. કોઈએ કોઈના જેવા થવાનું નથી, કોઈએ કોઈના પડઘા નથી થવાનું, કોઈએ કોઈના પ્રતિબિંબ નથી થવાનું. બંનેની પોતાની ઓળખ છે, અને એ બે ઓળખ સાથે ગોઠવાવાનું નક્કી કરે છે, ત્યારે આ લગ્ન નામની આ આખી પ્રથા આકાર લે છે. સારું જ કીધું મિલિંદે, લગ્ન એ વ્યવસ્થા નથી, અવસ્થા છે. તમને ભીતરથી કન્વિક્શનથી ખબર પડવી જોઈએ કે ના, મારે આ આ વ્યવસ્થા જે કંઈ સમાજે ઊભી કરી છે એમાં આમની સાથે જીવવું છે. મારું ભીતર આખું ઈચ્છે છે કે હું એમની સાથે રહું. એ અવસ્થા સિદ્ધ થાય તો જ લગ્ન નામની વ્યવસ્થામાં પગ મૂકવો જોઈએ, તો જ આ સંબંધાવું એ કંઈક વર્થ છે. એ નથી થતું એટલે આ ઝઘડા થાય છે. એમાં સૌથી વધુ તો આ અહમ છે. તમારી પાસે એક એને આ સ્લોગનો લખનારા માણસો એવા ફોલ્સ કન્સેપ્ટ ઘૂસાડી દે છે ને લગ્નોત્સુક લોકોમાં, એક મેડ ફોર ઈચ અધર જેવા. માણસોને એમ જ થાય કે સાચું દાંપત્ય તો આવું હોય, મેડ ફોર ઈચ અધર. હવે એ કોઈનું નથી હોતું, કોઈ કોઈના માટે બન્યું નથી. બે જુદા જુદા છે ને એકમેકની અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે, એનું નામ છે આ દાંપત્ય. એ અનુકૂલનમાં જ તો આ જીવનનો મહિમા છે. એક સરખા બે હોતા નથી કોઈ દિવસ. સાગર અને સરિતા એકમેકમાં જે ભળવાનો એમની ઉત્સુકતા છે, કેટલાક લોકોને એમ લાગે કે સરિતા સાગરમાં ભળવા જઈને પોતાનો પરિચય આત્મવિલોપન કરે છે. એવું નથી, સરિતા સાગરમાં ભળી અને આત્મવિસ્તાર સાધે છે. વૃક્ષને વીંટાયેલી વેલ, એને તમે જુઓ તો એ અદ્ભુત યુગમાં છે. વેલ એ વૃક્ષની વૃક્ષતાને ઢાંકે છે, અને વૃક્ષ વેલની કમનીયતાને આધાર આપે છે. એમ બંને એકમેકની સાથે શોહે છે, એમ દાંપત્ય જીવન જીવાય. હવે સમય પોતાનું કામ કરે, વય સહજ કેટલાક સ્વીકાર કરવા પડે. બધું આપણી ઈચ્છા પ્રમાણે પહેલાં હતું એમ જ ચાલ્યા કરે એવું નથી, અને એને કારણે ક્રાઇસિસ ઊભી થાય છે ત્યારે મનોચિકિત્સકો એક ટ્રીટમેન્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે, ફ્લેશબેક ટેકનિકની. એ લોકો એમ કહે છે કે તમને આટલું બધું અનરેસ્ટ છે એકબીજા માટે, તો જ્યારે ક્યારેક એવું બહુ જ તીવ્રપણે લાગે ને વાંધા વિરોધ, તો જરા પાછા પગે જઈ અને એ જે મધુર સમય હતો ને એને ફરી પાછો યાદ કરી જાઓ, તો તમને બહુ મજા આવશે અને તમે પાછા સ્વસ્થ થઈ શકશો. આટલો બધો અણગમો ને જે કંઈ મનમાં ખૂંચે છે એ દૂર થશે. કરવા જેવો પ્રયોગ છે આ. ક્યારેક ક્યારેક છોકરાઓ આવું કરાવે છે આપણી પાસે. લગ્નના 25 વર્ષની ઉજવણી હોય ને ઘરમાં, તો દીકરા દીકરીઓ થોડા મોટા થઈ ગયા હોય ને એમને બહુ એવું હોય કે મમ્મી પપ્પાના લગ્નના 25 વર્ષની ઉજવણી આપણે કરીએ જ કરીએ. પછી પપ્પા તો સ્વાભાવિક રીતે ઓફિસ ચાલ્યા જ ગયા હોય,
મમ્મી ઘેર બેઠી હોય એટલે એ લોકો છોકરાઓ નક્કી કરે કે આપણે એક મોન્ટાજ બનાવીએ, બધા ફોટોગ્રાફ્સ ભેગા કરીએ, એટલે કે મમ્મી તારા લગ્નનું આલ્બમ આપ. હવે એકલી મમ્મીને જ ખબર હોય છે પોતાના લગ્નનું આલ્બમ ક્યાં છે, પપ્પાને કોઈને પણ અહીંયા પાડો એટલે અત્યારે પૂછશો ના, કોઈનો પ્રસંગ બગડે પણ કોઈને ખબર નથી હોતી કે અમારા લગ્નનું આલ્બમ ક્યાં છે. પુરુષને સૌથી વધુ ભૂલી જવા જેવી ઘટના ગણે છે અને સ્ત્રીએને સૌથી વધુ સ્મરણમાં રાખવાની ઘટના ગણે છે. સ્ત્રીને બરાબર ખબર હોય છે, આ તો હવે વિડીયો આવ્યા, પણ એને ખબર હોય છે કે મારા પપ્પાએ જાન આવી ત્યારે શું શું જમાડ્યું હતું. એ 35 વર્ષના લગ્ન પછી પણ પત્નીને યાદ હોય છે તમારા વાળા બબ્બે હાથે બાસુદી પીતા હતા, પુરુષને સવારે શું ખાધું હતું એ યાદ નથી હોતું બિચારા. તો આ જે ફોટા જોવાનું નક્કી થાય ને એટલે તરત મમ્મી કહે કે ઓકે, કબાટ ખોલે, તિજોરીના છેલ્લા ખાનામાં પાનેતરની વચ્ચે બેવડમાં લગ્નનું આલ્બમ છે એ કાઢે. છોકરાઓ જોવા બેસે, દીકરીઓનું એક કમાલ હોય છે, એ લોકો લગ્નનો મમ્મી પપ્પાના લગ્નનું આલ્બમ એટલા રસથી જોતા હોય, મમ્મી એટલી ક્યુટ ને સુંદર લાગતી હોય. મમ્મીઓ સ્ત્રીઓ પરણતી હોય છે ત્યારે અમથી વિશેષ જ સુંદર લાગે છે, એટલે વધારે સુંદર લાગતી મમ્મીને જોઈને હરખાતી દીકરી પાનું ફરતા ફરતા જ્યાં પેલા ગાડીમાંથી ઉતરતા ભાઈને જુએ પિતાને, એટલે આમ જોઈને પહેલું જ કે મમ્મી તે શું જોઈને આમની સાથે કર્યું. કારણ કે પરણતી વખતે પુરુષ એટલો બધો કંઈ પ્રભાવ લાગતો નથી હોતો, એ બિચારો એના સાંધા મેળ કરવામાંથી ઊંચો નથી આવ્યો. એ બાને આ થઈ ગયું તો થઈ ગયું અને આ પરણી ગયા, હવે એ જવાબદારી પૂરી થઈ છે, પછી એ સરસ રીતે સમાજમાં આગળ આવવા માટે પોતાનાથી શક્ય મહેનત કરે, નોકરી ધંધામાં જરા સ્ટેબલ થાય, ઓળખ ઊભી થાય એની, સ્વાસ્થ્ય સારું થાય, ખાઈ પીને જરા આમ દેખાવડો થાય, ને એમ સરખું 40-45 વર્ષનો થાય ત્યાં એક દિવસ પત્ની એમને કહે કે આપણે બોડી ચેકઅપ કરાવવું જ પડશે, કારણ કે એણે ક્યાંકથી વાંચ્યું હોય, ટીવીમાં જોયું હોય, 40-45 વર્ષે જ તો ચેક કરાવવું જ જોઈએ. પતિ ટાળે, પછી એ જ એને લઈ જાય ધક્કા મારીને ડાક્ટર પાસે, ને ડાક્ટર ચેક કરી અને કહે બ્લડ પ્રેશર હાઈ રહે છે, તમને કોલેસ્ટ્રોલ બોર્ડર પર છે, ધ્યાન નહીં રાખો તો વધશે, અને શુગર તો આવી જ ગઈ છે. આ આર્ટ્સ ગ્રેજ્યુએટ પત્ની એ આ MD થયેલાની સામે તત્ક્ષણ અભિપ્રાય આપીને એમ કે હું નહોતી કહેતી, જેના માટે આ ભાઈ આટલું બધું ભણ્યો એ આને એમને એમ ખબર હતી, કારણ કે અહીં સુધી પહોંચાડ્યા છે જેણે, એક રોટલી વધારે ખાઓ કંઈ વાંધો નહીં, ઘી તો ચોપડવું જ જોઈએ, કોક વાર તો મીઠાઈ લેવાય, અને હવે આ દશા આવી. એટલે ડાક્ટર એમ કે 40 મિનિટ ચાલજો, અને 40 મિનિટ એ બોલવામ જેટલી સહેલી લાગે છે ને એ નિર્ણય બહુ અઘરો હોય, એના કરતાં તો કાશ્મીર પ્રશ્ન ઉકેલી નખાય. આ જે પત્ની પ્રયત્ન કરે કે ના એમને ચાલવા મોકલવાના જ છે, એ ગમે તેમ કરીને બપોરે જઈને સામેની સ્પોર્ટ્સની દુકાનમાંથી પતિના માપનો એક ટ્રેક સૂટ લઈ આવે, દોરી બાંધીને બૂટ ના પહેરવા પડે ને અંદર સરકાવી દેવાય એવા બૂટ પણ લાવે, અને આમ જમાવટ કરે, આમ ઉપર ટ્રેક સૂટ, નીચે બૂટ, બૂટમાં મોજા, બધું રેડી રાખે, મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલવાના હોય ને એવી રીતે, અને પતિને કહે કે તમે નીકળો, કાલે તો જજો જ ચાલવા. ના મારા વાલા એમ કે સોમવારે તો જવાય જ નહીં, રવિવારનો જે થાક છે ને મંગળે આજે રહેવા દે, બુધે તો બેવડાય. એટલે ગુરુએ પત્ની કહે કે આરંભે ગુરુ શ્રેષ્ઠ, ચરણ ચાંપી મૂછ મરડી એ પતિને જગાડે, લાવીને પેલું ટ્રેક સૂટમાં પોતાની જાતને ગમે તેમ સાંધા મેળવીને નાખે, પત્ની વાંકી વળીને બૂટ પહેરાવી આપે, લગભગ બારણા સુધી લઈ જઈને ધક્કો મારે કે જાઓ આજ તો ચાલવા જાવ જ, અને આ માણસ ચાલતો ચાલતો નજીકના બાગ સુધી પહોંચે, અંદર દાખલ થતા હવે જે પહેલો બાંકડો આવે ને એના પર સમાધિ લગાવે, અને આમ સાક્ષીભાવથી બગીચાને જોયા કરે. અઠવાડિયું વીતે ને
ત્યાં રાતથી બૂટ પહેરીને સુવા માંડે. હવે પત્નીને ચિંતા શરૂ થાય. આ આટલી તત્પરતા ક્યાંથી આવી? એ બિચારી સાડી નીચે બૂટ બાંધીને પાછળ પાછળ દાખલ થાય. ત્યારે ખબર પડી કે આને બગીચાના ક્યારામાં ઉગેલા નવા ફૂલની ખબર નથી પડતી, પણ નવું ટી શર્ટ એન્ટર થાય છે ને એની આને બધી ખબર. અને એને પત્ની તરીકે અંદર તો આનંદ છે કે હજુ આપણે આવા સરસ મારા પતિ પ્રેઝન્ટેબલ છે, પણ એને વાંધો એક જ છે કે આ બાએ આપણને સોંપ્યા ત્યારે કેવા હતા, આ જે કંઈ બનાવ્યા છે એ આપણે બનાવ્યા છે, એટલે પીરસું હું ને જમી જાય કોક. સંબંધો છે ને એ બહુ સરળતાથી લેવા જેવા છે. બધી વાતમાં બહુ જ ગંભીર થઈને દાંપત્ય જીવન વિશે આમ ભારે ભરખમ ચર્ચાઓ કરવી એવું નહીં, સાથે મળીને હસી પણ લેવું, તો આ રંગ પણ જામશે અને જંગ તો લગભગ નહીં જામે. બાકી જો નહીં સાચવો તો આ સંગ એ રંગને પણ કુદાવીને જંગ સુધી જઈ શકે એવો પ્રશ્ન છે. દાંપત્યનો રંગ એ શરૂઆતમાં ગુલાબી હોય, પછી ધીરે ધીરે કરતો એક લજ્જાનો રતાશનો રંગ એમાં ઉમેરાય, પ્રસન્નતાનો લાલ રંગ આવે, પછી ધીરે ધીરે કરતા એ શ્યામ ગુલાબી બને અને પછી આસમાની બની જાય. એમાં બધું જ આવી જાય એવી ખુલ્લા આકાશ જેવી આ જિંદગી બને. આ રંગોના વૈવિધ્યમાંથી જો પસાર થવું હોય તો બંને એકમેકનો સહકાર આ રીતે આનંદવો જોઈએ તો થાય. મારી વાત પૂરી કરું એક નાનકડી એવી એક વાર્તા જે તમે બધા જામ જાણો જ છો. આપણે બધા એવું આપણને એક એવી ટેવ જ છે કે જેમ જેમ જીવનમાં આગળ વધતા જઈએ ને એમ પાછળ જે કંઈ જાણ્યું હોય એ ભૂલી જઈએ છીએ, એટલે આ બધા પ્રશ્નો છે. એક પહેલી જ જે બાળ વાર્તા આપણે ભણ્યા છીએ ને તે આ જ છે. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બે જણાએ ખીચડી બનાવી. આ વાર્તા જો યાદ રાખો તો બહુ સરળતા રહે એવું છે. તમે જો ચકો ને ચકી બંને ભેગા થઈને પ્રયત્ન કરે છે, બંને જણા એક જ જણ બધું નથી લાવ્યો, બંને ભેગા થઈને ખીચડી બનાવે છે, એ ખીચડીમાં બેઉનું કોન્ટ્રીબ્યુશન છે. પણ જ્યારે બેમાંથી એકને એવી ઈચ્છા થાય કે આ ખીચડી હું એકલા ખાઈ જાઉં ત્યારે રાજાનો કાળિયો કૂતરો એન્ટર થાય છે. આ ખીચડી બંને સાથે બનાવી છે, ખીચડી છે સુપાચ્ય છે, સાથે મળીને ખાવાની છે. ચકાચકી માળો બાંધે ત્યારે તમે જુઓ, હવે તો એ બધા પણ કાંઈ પ્રસંગ બનતા નથી. પહેલાં તો ચકાચકી માળો કરવા માટે આપણા ઘરમાં આવી શકતા, દાદા દાદીના ફોટા હોય ઘરની દિવાલે એની પાછળ કરે માળો આવી. હવે તો દાદા દાદી જ ઘરમાં ના રહ્યા, ફોટા તો ક્યાંથી રાખે? ફોટા અસલના ઘરમાં રાખતા, પણ હવે આ ઇન્ટિરિયર ડિઝાઇનર આવ્યા, એ લોકો ફોટો જોઈને કહે છે કે આ દિવાલ જોડે મેચ નથી થતો. બાપાને બિચારાને ખબર નહોતી કે એક દિવસ એને દિવાલ જોડે મેચ થવાનું આવશે. આ એનો પોતાનો માળો છે ને એ માળામાં મેચિંગના પ્રશ્નો થયા છે, એટલે પહેલાં જ ફોટા ઉતારી લે છે એ લોકોના. હા, હવે એક સારું થયું છે કે આ ડિઝાઇનરો કહે છે કે એન્ટિકનો મહિમા છે, એટલા પૂરતા છે. ઘણા ઘરમાં એવું હોય છે ને દાદા દાદી હોય, અસલના દાદા છે ને, આગળ ડ્રોઈંગ રૂમમાં હિંચકા પર ઝૂલતા ઝૂલતા બેઠા હોય ને બધા જતા આવતા એમને હાજરી ભરવી પડે, અને બા ઓટલા પર બેઠા હોય એ ગલીની છોકરીને ઊભી રાખીને પૂછે ક્યાં જાય, અને બધાએ જવાબ આપવો પડતો. એ દાદા ખસતા ખસતા ડ્રોઈંગ રૂમમાંથી છેક ભંડકીયામ પહોંચી ગયા સ્ટોર રૂમમાં. હવે ખાલી એને ક્યારે બહાર બોલાવે, જ્યારે છોકરાને નક્કી કરવાનું હોય ત્યારે જડી ઝાપટીને બહાર લાઈને બેસાડે છે. કારણ કે આ જ છે જેના મોઢાનું કોક આપણને દીકરાને આપશે, આપણી ઓળખનું તો કોઈ આપે એમ છે નહીં. તો એ દાદા દાદીના ફોટા પાછળ માળો ગૂંથનારા એ પંખીને તો તમે જુઓ તો સંબંધ એટલે શું, એનો રંગ શું એ સમજાઈ જશે. એ બંને જણા ઉડીને તણખલા લાવે છે, ચકાચકીના માળામાં બંનેની પસંદગીના તણખલા છે. આપણે ત્યાં કોઈ એક જણ આગ્રહી છે, દિવાળી ઉપર ઘરમાં રંગ કરાવવાનો હોય તો પેલું ઉત્તર ભારતનો અભણ રંગારો આવીને ઊભો રહે, શેડ કાર્ડ બતાડે, અને આ ડબલ ગ્રેજ્યુએટ મમ્મી પપ્પા સાથે બેસીને આમ જોતા જોતા વ્હાઇટ અને ઓફ વ્હાઇટના શેડ વિશે લડી પડે.
જે લોકો રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું જાણશે? તો મારે તો તમને આટલી વાત કહેવી હતી કે રિલેશનશિપની ક્રાઇસિસ દરેકના જીવનમાં છે જ, એને ઉકેલવા સાથે મળીને બેસવાની થોડી ટેવ પાડો. બહુ ગંભીર પણ ના થઈ જાઓ. સાથે મળીને હસતા હસતા એકમેક સાથે વાત કરતાં કરતાં પ્રશ્નો ઉકલતા જશે અને જીવવાનું ગમશે. જોડાયા છો જ સાથે મળીને જીવવા માટે, તો એનું ગૌરવ કેમ ન કરીએ? બસ એવું ગૌરવગાન કરો અને પ્રસન્ન પ્રસન્ન રહો. ધન્યવાદ. વાહ, થેન્ક યુ વેરી મચ તુષારભાઈ. અને બીજા દોર તરફ આપણે જઈએ એ પહેલાં આઈડિયલી એવું નક્કી કર્યું હતું કે મારે અમુક સવાલો ત્રણેય વક્તાઓને પૂછવા, પણ સમયની મર્યાદા જોતાં અમે નક્કી કર્યું છે કે કવિતા પાઠ પહેલાં લઈ અને પછી જો સમય મળે તો એ સવાલો તરફ જઈએ. હું સૌથી પહેલાં આપ સૌની જોરદાર તાળીઓ ઈચ્છીશ હવે પછીના કવિ જેને હું મંચ પર બોલાવી રહ્યો છું. પહેલીવાર જામનગર ખાતે આવી રહ્યા છે. બુરહાનપુરથી 40 વર્ષથી તે મુશાયરાઓમાં ગઝલો રજૂ કરે છે. વો 40 મેં આપકા પરિચય દે રહા હું સર કે મોર દેન 40 યર્સ વો મુશાયરે મેં પૂરે દેશ મેં તો સહી હિ લેકિન લંડન વગેરે ઓર પાકિસ્તાન મેં ભી જાકે ઉન્હોને ગઝલે પઢી હૈ. ઇતના હિ નહીં, ઉનકી ગઝલે ઉનકે શેર પાકિસ્તાન કી દિવાલો પે લિખે. એક બહોત બડા ફેન વર્ગ હૈ ઉનકા. આપ સબકી જોરદાર તાલિયાં નઈમ અખ્તર સાહેબ કે લિયે. પ્લીઝ મંચ પે તશરીફ લાયા સર, બા અદબ ઉનકો મેં મંચ પે બુલા રહા હું. આપ સબકી જોરદાર તાલિયાં. और हम दूसरे दौर में जा रहे हैं जो कि कविता और गज़लों का दौर है. गुजराती हिंदी उर्दू मुशायरा हम शुरू करने जा रहे हैं. जोरदार तालियां. नईम अख्तर साहब आ चुके हैं हमारे बीच. बहुत बहुत शुक्रिया हाजरी निगामी. ये मेरी पहली हाजिरी है जामनगर में, जिसके लिए मैं विराल जी का और बिलखसूस सूरत के डॉक्टर रईस मनियार जी का मैं शुक्रिया अदा करूंगा, जिनके तवस्सुत से आपके बीच हाजिरी का मौका मिला. एक शेर से मैं अपना सफ़र शुरू कर रहा हूं. मुलाहज़ा फरमाएं. अर्ज है कि हम आईने से जरा सर झुका के मिलते हैं. वाह, क्या मिसरा है. हम आईने से, मैं एक बात ये कहना चाहूँगा कि मैं बहुत कम समझा हूँ अभी जो तकरीर का सिलसिला चल रहा था, चूँकि गुजराती ज़बान में था और गुजराती मुझे बिल्कुल नहीं आती, मैं बहुत कम समझा हूँ, लेकिन मुझे उम्मीद है कि मेरे एक एक लफ्ज़ को आप समझेंगे और मोहब्बतों से नवाजेंगे. हम आईने से ज़रा सर झुका के मिलते हैं, ये जानता है बहुत कुछ हमारे बारे में. वाह वाह, क्या बात क्या बात. बहुत शुक्रिया. हम आईने से ज़रा सर झुका के मिलते हैं, ये जानता है बहुत कुछ हमारे बारे में. ये जानता है बहुत कुछ हमारे बारे में. बहुत शुक्रिया. एक मतला और पेश कर रहा हूँ कि अच्छा ये खेल तुमने किया खेल खेल में, अच्छा ये खेल तुमने किया खेल खेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में. अच्छा ये खेल तुमने किया खेल खेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में, माचिस की तीली फेंक दी मिट्टी के तेल में. कुछ शेर और पेश कर रहा हूं कि उसे हर रुख से तोड़ा जा रहा है मगर आईना हंसता जा रहा है. उसे हर रुख से तोड़ा जा रहा है मगर आईना हंसता जा रहा है.
मगर आईना हंसता जा रहा है, हम अपने आप में सूरज हैं फिर भी, हम अपने आप में सूरज हैं फिर भी, अंधेरा हम में ढूंढा जा रहा है। हम अपने आप में सूरज हैं फिर भी, अंधेरा हम में ढूंढा जा रहा है, अंधेरा हम में ढूंढा जा रहा है। और शेर मुलाजा फरमाए कि इसे हमने जरा सा भर दिया क्या, इसे हमने जरा सा भर दिया क्या, ये सागर तो छलकता जा रहा है, इसे हमने जरा सा भर दिया क्या, ये सागर तो छलकता जा रहा है, ये सागर तो छलकता जा रहा है, तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, तेरे चेहरे में ऐसा क्या है आखिर, तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जिसे बरसों से देखा जा रहा है। और अब इस गज़ल के ये दो अशार ख़ास तौर से मैं पेश करना चाहता हूँ आपकी तवज्जो का तालिब, उम्मीद है कि आपकी मोहब्बतें मुझे मिलेंगी। तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जहाँ तक मुझसे मतलब है जहाँ को, जहाँ तक मुझसे मतलब है जहाँ को, वहीं तक मुझको पूछा जा रहा है। बहुत शुक्रिया। तेरे चेहरे में ऐसा क्या है आखिर जिसे बरसों से देखा जा रहा है, जहां तक मुझसे मतलब है जहां को, वहीं तक मुझको पूछा जा रहा है, वहीं तक मुझको पूछा जा रहा है। और ये शेर भी मुलाजा फरमाएं, मेरे और आपके अहद की अगर सच्चाई हो तो अपनी आप मोहब्बतों से नवाजिएगा। जहाँ तक मुझसे मतलब है जहाँ को, वहीं तक मुझको पूछा जा रहा है। ज़माने पर भरोसा करने वालों, ज़माने पर भरोसा करने वालों, भरोसे का ज़माना जा रहा है। ज़माने पर भरोसा करने वालों, भरोसे का जमाना जा रहा है, भरोसे का जमाना जा रहा है। नईम ऐसा न हो रह जाए तन्हा। देखिए तन्हा का मजा लीजिएगा इसमें। तन्हा ज्यादातर पीछे रहने वाले हो जाते हैं, लेकिन मेरे इस मक्ते में आपको शायद कुछ नयापन मिलेगा कि जमाने पर भरोसा करने वालों, भरोसे का जमाना जा रहा है। नईम ऐसा न हो रह जाए तन्हा, बहुत आगे निकलता जा रहा है। नईम ऐसा न हो रह जाए तन्हा, नईम ऐसा न हो रह जाए तन्हा, बहुत आगे निकलता जा रहा है, बहुत आगे निकलता जा रहा है। कुछ शेर और देखें कि चंद ख्वाबों के अता करके उजाले मुझको, चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको। चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको। और बतौर ख़ास ये शेर मुलाजा फरमाएं, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको, जिनको सूरज मेरी चौखट से मिला करता था। क्या मिश्रा है, क्या मिश्रा है। जिनको सूरज मेरी चौखट से मिला करता था, अब वो खैरात में देते हैं उजाले मुझको। वाह वाह क्या बात है, दोबारा दोबारा पढ़िए। जिनको सूरज मेरी चौखट से मिला करता था, अब वो खैरात में देते हैं उजाले मुझको, अब वो खैरात में देते हैं उजाले मुझको। मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, टूट जाएं न कहीं तोड़ने वाले मुझको। मैं हूँ कमज़ोर मगर इतना भी कमज़ोर नहीं, टूट जाएं न कहीं तोड़ने वाले मुझको। और भी लोग मेरे साथ सफ़र करते हैं, कर न देना किसी मंजिल के हवाले मुझको। ओहो क्या बात है, क्या क्या शेर है।
और भी लोग मेरे साथ सफर करते हैं, करना देना है। और भी लोग मेरे साथ सफर करते हैं, करना देना किसी मंजिल के हवाले मुझको, करना देना किसी मंजिल के हवाले मुझको, चंद ख्वाबों के अता करके उजाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको, कर दिया वक्त ने दुनिया के हवाले मुझको। कुछ तरन्नुम में कुछ शेर मैं आपकी खिदमत में पेश करूं, मुलाजा फरमाए, मतलब बहुत अच्छा आप मोहब्बतों से नवाज रहे हैं और मेरा इतना तवील सफ़र जो है वो वसूल हो गया है, करीब करीब मैं समझता हूँ आपकी मोहब्बतें मुझे मिल रही हैं। बहुत शुक्रिया, बहुत शुक्रिया जी। मुलाजा फरमाए, अंधेरों को यही तो खल रहा है, अंधेरों को यही तो खल रहा है, अंधेरों को यही तो खल रहा है, दिया मेरा हवा में जल रहा है, दिया मेरा हवा में जल रहा है, अंधेरों को यही तो खल रहा है, दिया मेरा हवा में जल रहा है। और बतौर ख़ास शेर मुलाजा फरमाएं, कई शख्सियतें आपकी नज़र में घूम जाएंगी, मैं शेर पेश कर रहा हूँ। तुम्हारे काम इतने तो नहीं है, तुम्हारे काम इतने तो नहीं है, तुम्हारा नाम जितना चल रहा है, तुम्हारा नाम जितना चल रहा है, तुम्हारा नाम जितना चल रहा है। बहुत शुक्रिया। ये शेर भी मुलाजा फरमाए, उसे मैं आज कैसे भूल जाऊं, उसे मैं आज कैसे भूल जाऊं, वो जिसके साथ मेरा कल रहा है, वो जिसके साथ मेरा कल रहा है, ये कैसा मोड़ आया है सफर में, ये कैसा मोड़ आया है सफर में, मुझे ठहरा के रास्ता चल रहा है, मुझे ठहरा के रास्ता चल रहा है,
दिया मेरा हवा में जल रहा है। और इस गजल का आखिरी शेर मुलाहजा फरमाएं, आज समाज में कोई किसी को खुश नहीं देख सकता, इसी तनाजुर में मैं ये शेर पेश कर रहा हूं, मुलाहजा फरमाएं। हंसी जब तक रही मेरे लबों पर, कई पेशानियों पर बल रहा है, कई पेशानियों पर बल रहा है, दिया मेरा हवा में जल रहा है। बहुत शुक्रिया आदि। इजाजत है कुछ शेर और पेश करूं मैं? सर स्वागत। मतलब मुलाहजा फरमाए, बंद रखते हैं जबां लब नहीं खोला करते, बंद रखते हैं जबां लब नहीं खोला करते, बंद रखते हैं जबां लब नहीं खोला करते, चांद के सामने तारे नहीं बोला करते, चांद के सामने तारे नहीं बोला करते, आज तो भी शीशे की तरह बोल पड़े, आज तो आप भी शीशे की तरह बोल पड़े, हम तो समझे थे कि पत्थर नहीं बोला करते, हम तो समझे थे कि पत्थर नहीं बोला करते, चांद के सामने तारे नहीं बोला करते, लब हिलाने की भी कीमत इन्हें दी जाती है, लब हिलाने की भी कीमत इन्हें दी जाती है, ये शराफत से कभी मुंह नहीं खोला करते, ये शराफत से कभी मुंह नहीं खोला करते, फासला कितना है इस डाली से उस डाली का, फासला कितना है इस डाली से उस डाली का, इतना उड़ने के लिए पर नहीं तोला करते, इतना उड़ने के लिए पर नहीं तोला करते, चांद के सामने तारे नहीं बोला करते। वाह 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 वाह। हाजिर ने एक मेरी बहुत ही मकबूल और मशहूर गजल है, मैं कुछ शेर उसके पेश कर रहा हूं, मुलाहजा फरमाए। मतला गजल का, तरक्कियों की दौड़ में उसी का जोर चल गया, तरक्कियों की दौड़ में उसी का जोर चल गया, तरक्कियों की दौड़ में उसी का जोर चल गया,
बना के अपना रास्ता जो भीड़ से निकल गया, बना के अपना रास्ता जो भीड़ से निकल गया, जो भीड़ से निकल गया। सुलग उठेंगे जान कितने दिल हसद की आग से, सुलग उठेंगे जान कितने दिल हसद की आग से, सुलग उठेंगे जान कितने दिल हसद की आग से। अगर हवा के सामने मेरा चराग जल गया, अगर हवा के सामने मेरा चराग जल गया, मेरा चराग जल गया। उरूज पर नसीब था तो छू रहा था आसमां, उरूज पर नसीब था तो छू रहा था आसमां, उरूज पर नसीब था, उरूज पर नसीब था तो छू रहा था आसमां। बिगड़ गया नसीब तो जमीन से भी फिसल गया, बिगड़ गया नसीब तो जमीन से भी फिसल गया। बना के अपना रास्ता जो भीड़ से निकल गया, जो भीड़ से निकल गया। जरा सी देर के लिए जो आ गया मैं अब्रु में, जरा सी देर के लिए जो आ गया मैं अब्रु में, जरा सी देर के लिए जो आ गया मैं अब्रु में। इधर ये शोर मच गया के आफताब ढल गया, इधर ये शोर मच गया के आफताब ढल गया। और हाजरीन बतौर ख़ास ये शेर मुलाहज़ा फरमाएं, मेरी लाइफ का बड़ा सच्चा शेर है, पेश कर रहा हूँ। बना के अपना रास्ता जो भीड़ से निकल गया, मुझी को मेरी शक्ल आज लग रही है अजनबी, मुझी को मेरी शक्ल आज लग रही है अजनबी, मुझी को मेरी शक्ल आज लग रही है अजनबी। न जाने कौन मेरे घर के आईने बदल गया, न जाने कौन मेरे घर के आईने बदल गया, आईने बदल गया। चला के आंधियां किसे गिराना चाहता था तू, चला के आंधियां किसे गिराना चाहता था तू, चला के आंधियां किसे गिराना चाहता था तू। जो मेरी झोपड़ी गई तो तेरा भी महल गया, जो मेरी झोपड़ी गई तो तेरा भी महल गया। बना के अपना रास्ता जो भीड़ से निकल गया, जो भीड़ से निकल गया, जो भीड़ से निकल गया। बहुत शुक्रिया हाजिरीन। आखिरी में दो तीन शेर और पेश करके इजाजत चाहूंगा आपसे, मतलब मुलाहजा फरमाए। वो मेरे पास आना चाहता है, वो मेरे
पास आना चाहता है मगर कोई बहाना चाहता है मगर कोई बहाना चाहता है वो मेरे पास आना चाहता है। और शेर मुलाजा फरमाए यूं ही उलझा नहीं है पाँव मेरा यूं ही उलझा नहीं है पाँव मेरा कोई मुझको गिराना चाहता है कोई मुझको गिराना चाहता है। और आज जिंदगी के हर शोबे में कंपटीशन है। मैं इसी तनाजुर में शेर पेश कर रहा हूँ मुलाजा फरमाएं मगर कोई बहाना चाहता है बराबर में वो आया तो मैं समझा बराबर वो आया तो मैं समझा वो मुझसे आगे जाना चाहता है वो मुझसे आगे जाना चाहता है मगर कोई बहाना चाहता है जराकत उस झोंके की देखो जो सूरज को बुझाना चाहता है जो सूरज को बुझाना चाहता है जुनून तो देख उस तारे का ऐ शब वो तुझको दिन बनाना चाहता है वो तुझको दिन बनाना चाहता है। और ये गजल का मक्ता मुलाजा फरमाए नई मुस्का बिगाड़ेगा कोई क्या नई मुस्का बिगाड़ेगा कोई क्या खुदा जिसको बनाना चाहता है खुदा जिस को बनाना चाहता है मगर कोई बहाना चाहता। वाह नईम साहब वाह 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 नईम साहब आप यहीं यहीं ऊपर तशरीफ रखिए यहीं यहीं जोरदार ताड़ियों नईम अख्तर साहेब माटे तरन्नुम में रजूआत करवी ये एमनी एक विशेषता है अने अहीं आई एम श्योर टाउनहॉल में तरन्नुम में आटली जबरदस्त रीते गजलों प्यारे पहला नहीं वंचाई जोरदार ताड़ियों एमना माटे थी जाए। हवेना दौर में त्रण कवियों ने आपणे सांभळवाना छे अने साथे साथे जामनगरना
કવિઓની એક નાની નાની સરપ્રાઈઝ એન્ટ્રી મારે કરાવવી છે. હું થોડો મુશાયરાનો જેને કહેવાય ને કે એક એક તહેઝીબ હોય અને એક જે આપણે પ્રોટોકોલ કહીએ એમાં થોડો સર ચેન્જ કરું અને એક સ્થાનિક કવિ એક ગઝલ રજૂ કરે ને પછી એક એક આપણા મહેમાન કવિઓ કરે એવું કરવા માગું છું, આપની અનુમતિ હોય તો. તો સૌથી પહેલાં જામનગરના અને સૌથી નાની વયના આજે જે રજૂઆત કરવાના છે એવા કવિ, આપ સૌની જોરદાર તાળીઓ. વધારે વિશેષ પરિચય કે એમનો શેર કે કંઈ નહીં વાંચું, સમયની અવધિ છે એટલે. આદિત્ય જામનગરી, ત્રણ જામ એટલે એક ગઝલ રજૂ કરશે જામનગરના જે પણ શાયર અહીં આવે. આદિત્ય અહીં મંચ પર આવશે. હા, ઇફ યુઝ યર, જોરદાર તાળીઓ. નોબત સાથે સંકળાયેલા છે આદિત્ય. કોલ્ડ ટીયર્સ નામની કોલમ પણ લખે છે, ગુજરાતી અને હિન્દી ઉર્દુનો બહુ મજબૂત અવાજ ભવિષ્યનો. આપ સૌની સામે આદિત્ય જામનગરી, જોરદાર તાળીઓ. નમસ્કાર. ચુનાવ કા માહોલ હૈ તો કુછ ઇસી દો પિછરે સે ઇબ્તદા કર રહા હું કે સારે વાદે ઇરાદે નિગલ જાતે હૈ. નેમ સાહેબ, સારે વાદે ઇરાદે નિગલ જાતે હૈ, સારે વાદે ઇરાદે નિગલ જાતે હૈ, તખ્ત પર બેઠકર સબ બદલ જાતે હૈ. વાહ 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 આદિત્ય વાહ. સારે વાદે ઇરાદે નિગલ જાતે હૈ, તખ્ત પર બેઠકર સબ બદલ જાતે હૈ. કિસને ચિંગારી ફૂકી થી યે તય હો સકે, કિસને ચિંગારી ફૂકી થી યે તય હો સકે, इसके पहले कई शहर जल जाते हैं. वाह 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 वाह. और एक गजल कि हमारा घर गिराया जा रहा है. हर्ष भाई, हमारा घर गिराया जा रहा है, शहर चौड़ा बनाया जा रहा है. हमारा घर गिराया जा रहा है, शहर चौड़ा बनाया जा रहा है, और अंधेरी राह में शोले बिछाकर, અંધેરી રાહ મેં શોલે બિછા કર હમે રસ્તા દિખાયા જા રહા હૈ. અંધેરી રાહ મેં શોલે બિછા કર હમે રસ્તા દિખાયા જા રહા હૈ, ઓર કહીં પે પાઠશાલા ગિર રહી હૈ, કહીં પે પાઠશાલા ગિર રહી હૈ, કહીં કોલેજ બનાયા જા રહા હૈ. ઓર એક શેર બતોરે ખાસ કી મિલાવટ झूठ में थोड़ी सी करके, मिलावट झूठ में थोड़ी सी करके, नया एक सच बनाया जा रहा है. वाह 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 वाह. मिलावट झूठ में थोड़ी सी करके, नया एक सच बनाया जा रहा है. और बस दो चार मिसरे और पेश करके रुखसत लूंगा कि खुद से भी दूर निकल जाते हैं लोग, मिलिंद खुद से भी दूर निकल जाते हैं लोग, वक्त बदलते ही बदल जाते हैं लोग. वाह वाह. खुद से भी दूर निकल जाते हैं लोग, वक्त बदलते ही बदल जाते हैं लोग, और मैं खुश रहता तो जाने क्या होता, मैं खुश रहता तो जाने क्या होता, मेरी उदासी से जल जाते हैं लोग. वाह वाह वाह. मैं खुश रहता તો જાને ક્યા હોતા, મેરી ઉદાસી સે જલ જાતે હૈ લોગ, મેરે સાથ કભી ક્યું એસા ન હુઆ, મેરે સાથ કભી ક્યું એસા ન હુઆ, ગિરને કે બાદ સંભલ જાતે હૈ લોગ. થેન્ક યુ. વાહ વાહ. આદિત્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને વિશેષ કોઈ પૂર્વ ભૂમિકા વગર મિલિંદ ગઢવી ને હું આમંત્રણ આપીશ કે એમની કવિતાઓ ગઝલો સાથે બાદ મિલિંદ ગઢવી. ઉર્દુનો દોર ચાલી રહ્યો છે તો એમાં જ હિન્દુસ્તાનીમાં જ થોડા શેર. એક બંજારા પેડ કી છાવ મેં રહેતા હૈ, એક બંજારા પેડ કી છાવ મેં રહેતા હૈ, અબ મેરા દિલ તેરે પાંવ મેં રહેતા હૈ. વાહ વાહ વાહ. એક બંજારા પેડ કી છાવ મેં રહેતા હૈ, અબ મેરા દિલ તેરે પાંવ મેં રહેતા હૈ, ઓર એસે રહેતા હૈ વો મેરી આંખો મેં, ऐसे रहता है वो मेरी आंखों में जैसे कोई मंदिर गांव में रहता है. वाह वाह. ऐसे रहता है वो मेरी आंखों में जैसे कोई मंदिर गांव में रहता है. तो हम अपनी मस्ती में गाया करते हैं,
हम अपनी मस्ती में गाया करते हैं, दुनिया वाले आया जाया करते हैं। हम अपनी मस्ती में गाया करते हैं, दुनिया वाले आया जाया करते हैं, और जब भी उनकी यादें मिलने आती हैं, जब भी उनकी यादें मिलने आती हैं, आंसू अपना धर्म निभाया करते हैं। क्या बात है, जब भी उनकी यादें मिलने आती हैं, आंसू अपना धर्म निभाया करते हैं, और तन्हाई पास आकर बैठा करती है, तन्हाई पास आकर बैठा करती है, हम भी उसको शेर सुनाया करते हैं। क्या बात है, वाह बढ़िया बढ़िया। तन्हाई पास आकर बैठा करती है, हम भी उसको शेर सुनाया करते हैं। अरे एक गजल ना, बेतरण शेर, कि लप्पे आते आते रुकता कौन है, लप्पे आते आते रुकता कौन है, तू नहीं अंदर तो दुखता कौन है। लप्पे आते आते रुकता कौन है, तू नहीं अंदर तो दुखता कौन है, और फिर कहां पहुंची अजानों की सदा, फिर कहां पहुंची अजानों की सदा, वो नहीं सुनता तो सुनता कौन है। क्या बढ़िया सर। फिर कहां पहुंची अजानों की सदा, वो नहीं सुनता तो सुनता कौन है। अने छेलो शेर, कि मैं खड़ा हूं पर्वतों के सामने, मैं खड़ा हूं पर्वतों के सामने, देखना यह है कि झुकता कौन है। સ્થાનિક કવિઓમાં ડોક્ટર કેતન કારિયાને આમંત્રણ આપીશ કે તેઓ એમની રચના સાથે ઉપસ્થિત થાય. કેતન ગદ્ય અને પદ્ય, સ્ટોરી રાઇટિંગ અને પોએટ્રી બંનેમાં ઉમદા કામ કરે છે અને નોબત સાથે સંકળાયેલા છે. એની કોલમ અને વાર્તાથી તમે પરિચિત છો. જોરદાર તાળીઓ એકવાર આપણા સ્થાનિક કવિ અહીં મંચ પર રજૂ થઈ રહ્યા છે નોબત મેઘધનુમાં, ડોક્ટર કેતન કારિયા. સાવચેતી, હોશિયારી, કાળજીથી કામ લઉં છું. સાવચેતી, હોશિયારી, કાળજીથી કામ લઉં છું. સૌ ગઝલ સમજે છે હું જ્યારે તમારું નામ લઉં છું. સાવચેતી, હોશિયારી, કાળજીથી કામ લઉં છું. સૌ ગઝલ સમજે છે હું જ્યારે તમારું નામ લઉં છું. ને જ્યાં દ્વાર હતા, જ્યાં દ્વાર હતા ત્યાં વર્ષો પહેલાં સરહદ થઈ ગઈ. જ્યાં દ્વાર હતા ત્યાં વર્ષો પહેલાં સરહદ થઈ ગઈ. એને વાત રજે રજની યાદ હતી, હદ થઈ ગઈ. જ્યાં દ્વાર હતા ત્યાં વર્ષો પહેલાં સરહદ થઈ ગઈ. એને વાત રજે રજની યાદ હતી, હદ થઈ ગઈ. ને એની જેમ રહ્યો અસમંજસમાં હું, એની જેમ રહ્યો અસમંજસમાં હું ચૂપ, અને એની જેમ રહ્યો અસમંજસમાં હું ચૂપ, અને એ મારી જેમ હરખની મારી ગદગદ થઈ ગઈ. જ્યાં દ્વાર હતા ત્યાં વર્ષો પહેલાં સરહદ થઈ ગઈ. ને છોડું કે પકડી રાખું, સમજાવો સારું શું છે. છોડું કે પકડી રાખું, સમજાવો સારું શું છે. મારું મારું કરતો હોઉં, સાચે મારું શું છે. છોડું કે પકડી રાખું, સમજાવો સારું શું છે. મારું મારું કરતો હોઉં, સાચે મારું શું છે. ને ગાડીવાળો ગાળો દે, ગાડીવાળો ગાળો દે, અંધ હસીને માફ કરે. ગાડીવાળો ગાળો દે, અંધ હસીને માફ કરે. જે સમજાય એને સમજાયું કે અંધારું શું છે. ગાડીવાળો ગાળો દે, અંધ હસીને માફ કરે. જે સમજાય એને સમજાયું કે અંધારું શું છે. ને કવિને પોતાનું એક ભાવ વિશ્વ હોય કે પૂર આવે તો પણ એને અલગ રીતે જોઈ શકે. તો આકાશેથી પેકેટ પડ્યા મિલિંદ, આકાશેથી પેકેટ પડ્યા મનોજભાઈ, આકાશેથી પેકેટ પડ્યા તો ભૂખ્યા પેટ ભર્યા. આકાશેથી પેકેટ પડ્યા તો ભૂખ્યા પેટ ભર્યા. પૂર પછી સમજાયું કે આ કીડિયારું શું છે. આકાશેથી પેકેટ પડ્યા તો ભૂખ્યા પેટ ભર્યા. પૂર પછી સમજાયું કે આ કીડિયારું શું છે. અને છેલ્લી એક ગઝલના બે શેર લઉં, કે હું થોડો અઘરો છું, સમજાઈશ નહીં. હું થોડો અઘરો છું, સમજાઈશ નહીં. અનુભવશો કાયમ પણ દેખાઈશ નહીં. હું થોડો અઘરો છું, સમજાઈશ નહીં. અનુભવશો કાયમ પણ દેખાઈશ નહીં. ને આવે ત્યારે સુખ એ શરતે આવે, આવે ત્યારે સુખ એ શરતે આવે. પગલા કરવા આવું, રોકાઈશ નહીં. આવે ત્યારે સુખ એ શરતે આવે, પગલા કરવા આવું,
રોકાઈશ નહીં. અને છેલ્લો શેર જેનાથી હું રજા લઈશ કે એ કરતાં તો સારું છે યાદ ના રાખો, એ કરતાં તો સારું છે યાદ ના રાખો, હું જો યાદ રહ્યો તો ભૂલાઈશ નહીં. થેન્ક યુ. કેતન કાર્ય માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમને બધું સમજાઈ પણ ગયું. મેં ઓલું ક્યુ પિક્ચરનો ડાયલોગ યાદ આવી ગયો, મેં દિલ મેં આતા હું સમજ મેં નહીં. ક્યાં વાત હૈ. કેતન માટે એકવાર જોરદાર તાળીઓ. અને બાદ એક એવા શાયરને પ્રસ્તુત કરવા છે ને જેને ગુજરાતી અને હિન્દી ઉર્દુ બંનેમાં જબરજસ્ત કામ કર્યું છે. હું તમને એમ કહું કે હર્ષભાઈની ગઝલો અરિજિત સિંઘથી લઈ કવિતા કૃષ્ણમૂર્તિથી લઈ લગભગ તમામ લોકોએ ગાય છે. હિન્દી ઉર્દુમાં એમનું એટલું મોટું કામ છે. એમના કદાચ જો અમે ભૂલતા ન હોઈએ તો કોઈ પણ બિન ઉર્દુ ભાષી વ્યક્તિના સૌથી વધુ ઉર્દુ સંગ્રહ બહાર પડ્યા હોય ગઝલના તો એ હર્ષ બ્રહ્મભટ્ટ છે. આપ સૌ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. અને હર્ષભાઈ હિન્દી ઉર્દુ અને ગુજરાતી બંનેમાં આજે વરસજો. પહેલા માતૃભાષા તો કેટલાક શેર કે કંઈકને મૂર્તિમહી પથ્થર મળ્યા હતા, કંઈકને મૂર્તિમહી પથ્થર મળ્યા હતા, કંઈકને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા. કંઈકને મૂર્તિમહી પથ્થર મળ્યા હતા, કંઈકને રસ્તે જતા ઈશ્વર મળ્યા હતા. અને સાવ સાચા લાગતા માણસ કનેથી, સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમરભર ઉત્તર મળ્યા હતા. સાવ સાચા લાગતા માણસ કનેથી સાવ ખોટા ઉમરભર ઉત્તર મળ્યા હતા. ને હમણાં તુષારભાઈ સંબંધોની વાત કરતા હતા, એનો શેર કે રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે, રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે, બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા. રોજ ઝઘડી છેવટે છૂટા પડ્યા છે, બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા હતા. બીજા થોડા શેર કે એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો, એક સંબંધ અંતે સ્મરણ થઈ ગયો, કે સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો, કે સ્વયં મેઘ તરસ્યું હરણ થઈ ગયો. અને આપણ અત્યારની સાંપ્રત સ્થિતિના સંદર્ભમાં શેર છે કે એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ, એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ, બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો. છોકરાઓ કહે ને પેરેન્ટ્સને પછી કે તમને નહીં સમજો પણ રહેવા દો તમે આ તો. એમ ભણતરની રીતો જુદી થઈ ગઈ, બાપ ઘરડો થયો તો અભણ થઈ ગયો, અને એક માણસ રડ્યો તો વધુ જડ થયો. એક બદલાનો ભાવ આવી જતો હોય, મને રડાવ્યો એમ. એક માણસ રડ્યો તો વધુ જડ થયો, એક પર્વત રડીને ઝરણ થઈ ગયો. એક માણસ રડ્યો તો વધુ જડ થયો, એક પર્વત રડીને ઝરણ થઈ ગયો. બીજા થોડા શેર છે કે ઝાડની ડાળે હતું જે સાડલાનું પારણું, ઝાડની ડાળે હતું જે સાડલાનું પારણું, ત્યાંય બાળક મહેલની માફક હતું સોહામણું, ત્યાંય બાળક મહેલની માફક હતું સોહામણું. અને પાત્રતા વિના મળે સત્તા કે ધન તો થાય શું, પાત્રતા વિના મળે સત્તા કે ધન તો થાય શું, જ્યાં અને ત્યાં હર પળે છલક્યા કરે છીછરાપણું, જ્યાં અને ત્યાં હર પળે છલક્યા કરે છીછરાપણું. અને એ જ ઘડતું હોય છે સઘળા અનુભવ દઈ સતત, એ જ ઘડતું હોય છે સઘળા અનુભવ દઈ સતત, ક્યાંય કરતા ક્યાંય દેખાતું નથી જે ટાંકણું, ક્યાંય કરતા ક્યાંય દેખાતું નથી જે ટાંકણું. અને આ એક શેર છે, તેમાં થોડીક સરકારી ભાષા પણ આવી જાય છે કે કોઈ ન માને તોય અનુભવ છે આ મારો, કોઈ ન માને તોય અનુભવ છે આ મારો, હોય નહીં જે સાથે એનો છે સથવારો, હોય નહીં જે સાથે એનો છે સથવારો. અને એને લોકો ગઝલ કહે તો કહેવા દો પણ, એને લોકો ગઝલ કહે તો કહેવા દો પણ, કોઈ હૃદયના સાત બારનો છે ઉતારો.
કોઈ હૃદયના સાત વારનો છે ઉતારો. અને એક ઉર્દુ ગઝલ કરીને હું વાત પૂરી કરું. નો મતલબ છે કે બીતે હુએ દિનો કા સાયા નજર મે મત રખ, બીતે હુએ દિનો કા સાયા નજર મે મત રખ, એક અજનબી કો એસે તનહા નગર મે મત રખ, એક અજનબી કો એસે તનહા નગર મે મત રખ, તુઝકો હી વરના એક દિન ખા જાયેંગે યે અંધેરે, તુઝકો હી વરના એક દિન ખા જાયેંગે યે અંધેરે, સૂરજ કો કેદ કરકે અપને હી ઘર મે મત રખ, વાહ વાહ વાહ, સૂરજ કો કેદ કરકે અપને હી ઘર મે મત રખ. અને શેર છે કે હસરત તમન્ના ઇશરત ઉમ્મીદ આસ નિસ્બત, હસરત તમન્ના ઇશરત ઉમ્મીદ આસ નિસ્બત, સામાન ઇતના જ્યાદા છોટે સફર મે મત રખ. વાહ ક્યા વાત હે, બઢિયા 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 સર, વાહ 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 વાહ, દુબારા દુબારા, વાહ. કે હસરત તમન્ના ઇશરત ઉમ્મીદ આસ નિસ્બત, સામાન ઇતના જ્યાદા છોટે સફર મે મત રખ, ઓર હર ઇનકલાબી જઝ્બા અપને અમલ મે લે આ, હર ઇનકલાબી જઝ્બા અપને અમલ મે લે આ, મહેદૂદ ઇસકો અપને દિલ મે જિગર મે મત રખ, મહેદૂદ ઇસકો અપને દિલ મે જિગર મે મત રખ. અને શેર છે કે દુનિયા સે કોઈ રિશ્તા બાકી રહે ન તેરા, દુનિયા સે કોઈ રિશ્તા બાકી રહે ન તેરા, અપના મકાન ઇતના ઊંચા બના કે મત રખ, અપના મકાન ઇતના ઊંચા બના કે મત રખ, ઓર યે જાન લે તું અબ તો ફૂલો કી હૈ તલબ તો, યે જાન લે તું અબ તો ફૂલો કી હૈ તલબ તો, ઇસકી ડગર કે કાંટે ઉસકી ડગર મે મત રખ. વાહ વાહ વાહ, દોબારા દોબારા પડ્યો સર. યે જાન લે તું અબ તો ફૂલો કી હૈ તલબ તો, ઇસકી ડગર કે કાંટે ઉસકી ડગર મે મત રખ, બીતે હુએ દિનો કા સાયા નજર મે મત રખ. ક્યા વાત, થેન્ક યુ, બહોત અચ્છે બહોત અચ્છે. અને હવે નોબત સાથે જ સંકળાયેલા આપણા સ્થાનિક કવિ, આપણે સૌ જેને ઓળખીએ છીએ, કોઈ પરિચયના મોહતાજ નથી, ડૉક્ટર મનોજ જોશી મન ને મંચ ઉપર આવવા આમંત્રણ આપીશ. મનોજભાઈ, કવિતા અને ગઝલમાં જામનગરનું પ્રતિનિધિત્વ લગભગ જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય, વંચાય અને સંભળાય છે ત્યાં કરે છે. જોરદાર તાળીઓ મનોજભાઈ માટે. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે, ને જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, નવી વહુ કરે એવા નખરા કરે છે. ક્યા વાત હે, ક્યા વાત હે, વાહ. ન તો સ્વર ઉપર છે ન વ્યંજન ઉપર છે, ન તો સ્વર ઉપર છે ન વ્યંજન ઉપર છે, બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે. ન તો સ્વર ઉપર છે ન વ્યંજન ઉપર છે, બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે, નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે, નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે, હવે શેની ચર્ચા સફરજન ઉપર છે. ક્યા વાત હે, ક્યા વાત હે, વાહ મનોજભાઈ. નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે, હવે શેની ચર્ચા સફરજન ઉપર છે. ને અંતિમ બે શેર સાથે મારી વાત પૂરી કરીશ. ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું, ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું, હવે ઉપદેશના ગ્રંથોનું કરવું શું વિચારું છું. આ બે જ કામ જિંદગીમાં કરવાના છે. ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું, હવે ઉપદેશના ગ્રંથોનું કરવું શું વિચારું છું, ને ઘણા તો એ નજાકતથી મને માથે ચડાવે છે. શેર સાંભળજો, ઘણા
તો એ નજાકતથી મને માથે ચડાવે છે, મને પણ એમ લાગે છે કે માણસ નહીં તગારું છું. થેન્ક યુ વેરી મચ. વાહ વાહ મનોજભાઈ, અને તુષારભાઈને વિનંતી કરીશ, એની કવિતાઓ ગીતોથી આપણે સૌ પરિચિત છીએ. ફિલ્મોમાં એમને લખ્યું છે, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એના કવિ તુષાર શુક્લ. જોરદાર તાળીઓથી આપણે એમને આવકારી લઈએ. બે કવિતા વાંચીશ. બાપને નિરાશ છે કે બાંકડે બેસાય છે કે છોકરા મોટા થયા છે. બાપને નિરાશ છે કે બાંકડે બેસાય છે કે છોકરા મોટા થયા છે. ઘર વિશે પૂછો તો કહેશે થાય છે જવાય છે, છોકરા મોટા થયા છે. ને જે ખમીસના ફાટલા ખિસ્સા છુપાવ્યા આજલગ, જે ખમીસના ફાટલા ખિસ્સા છુપાવ્યા આજલગ, એ હવે જાહેરમાં દોરી ઉપર લહેરાય છે કે છોકરા મોટા થયા છે. ને જો કદી જાજું પીવાઈ જાય તો ચિંતા નથી કંઈ, જો કદી જાજું પીવાઈ જાય તો ચિંતા નથી કંઈ, પાસે ઊભા પુત્રનો ટેકો હવે લેવાય છે કે છોકરા મોટા થયા છે. ને જિંદગીભર જે ગલીને ચાતરી હતી એ ગલીમાં, જિંદગીભર જે ગલીને ચાતરી હતી એ ગલીમાં, હાથ ઝાલી પુત્રીનો આજે હવે નીકળાય છે કે છોકરા મોટા થયા છે. ને જે છુપાવી રાખી હતી જૂના કબાટે આજ સુધી, જે છુપાવી રાખી હતી જૂના કબાટે આજ સુધી, ડાયરી એ ઓશિકે મૂકી હવે સુવાય છે કે છોકરા મોટા થયા છે. ને કેટલો હરખાય છે બાપ બસ મનમાં ને મનમાં, કેટલો હરખાય છે બાપ બસ મનમાં ને મનમાં, છોકરાના નામથી આજે હવે ઓળખાય છે કે છોકરા મોટા થયા છે. ને ઓગળે અંતર હવે બસ એક પળમાં પેઢીઓનું, બાપના જોડામાં અહીં પગ દીકરાના જાય છે, છોકરા મોટા થયા છે. ને છોકરાના નામ પાછળ નામ થઈ સચવાઈ ચાલ્યા, છોકરાના નામ પાછળ નામ થઈ સચવાઈ ચાલ્યા, એ રીતે જીવ્યા પછી પણ કેટલું જીવાય છે કે છોકરા મોટા થયા છે. અને બીજી એક રચના આપણા બધાના ઘરોમાં આવે, તો આ બધા દીકરીઓ પરદેશ પરણે છે અને પછી વેકેશનમાં અહીંયા આવે 3 વીક્સ માટે, અને પછી જ્યારે જવાની હોય ત્યારે જે એની બેગ ભરાય છે અને ઘરનું જે વાતાવરણ છે, એવી એક દીકરીની ઉક્તિ છે. વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં, શોપિંગની સાથે હું સ્મરણો લઈ જાઉં, બેગની સંગાથે હું છાની છલકાઉં, પણ આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. બેગ હું ભરું ત્યારે સામે ઊભા રહીને, કાઢું એ પાછું મૂકાવો છો સમદઈને, આ નથી કાઢવાનું આ તો લેવાનું છે, કેટલું મૂકાવો છો ફરી ફરી કહી કહીને, બેગમાંથી બાળપણ મૂકાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને થોડું તો ચાલે બેટા કોઈ નથી પૂછતું, થોડું તો ચાલે બેટા કોઈ નથી પૂછતું, સમજે બધાએ હવે લઈ જાને સાથે તું, કેમ કરી સમજાવું પપ્પાજી તમને હું, કાઉન્ટર પર જઈ હું તે કેમ કરી કહું, લાગણીને કાંટા પર તોલવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને પિયરમાં દીકરીનું વજન તો વધવાનું, 4 ટાઈમ પેટ ભરી રોજ રોજ જમવાનું, મમ્મીના હાથનું ને ભાભીના હેતનું, પરદેશે આવું ક્યાં કોઈને મળવાનું, પણ અહીંયાનું કંઈ ત્યાં સંભાળવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો, પાસપોર્ટ ટિકિટ ફરી જોવાને માગશો, સાચવીને જજે એવું બોલી ઉમેરશો, પહોંચીને ફોન કરજે એવું કહેશો, પણ ભૂલી જાઉં તો ઓછું આણવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને જોયા કરો છો જ્યાં સુધી દેખાતી,
જોયા કરો છો જ્યાં સુધી દેખાતી કાચની દિવાલ મને એક્વેરિયમ લાગતી, કાંઠો છોડીને જતી દરિયાની માછલી બીજા કાંઠે એની વાટિયું જોવાતી. આંસુને કેમ કહું આવવાનું નહીં, પણ પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. ને દીકરીને પપ્પાનો એવો સંબંધ છે, દીકરીને પપ્પાનો એવો સંબંધ છે. ફૂલમહી સચવાતી એની સુગંધ છે, હાથ મૂકી માથે એ મૂંગા રહી બોલતા, દીકરીના આંસુમાં એનો અનુબંધ છે. પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. મેઘધનુની આ જે રજૂઆત આજની પહેલા દિવસની હતી, મને જણાવતા આનંદ થાય છે કે યુટ્યુબમાંના 1 લાખથી વધારે વ્યૂઅર્સ આજે રહ્યા. ધીસ વોઝ શોન બાય સીન બાય મોર દેન 1 લાખ વ્યૂઝ અત્યારે અમને દેખાઈ રહ્યું છે. અને હવે સમય આમ તો પૂરો થવા આવ્યો છે, પણ મેં શરૂઆતમાં એક પ્રોમિસ આપી હતી કે જે અમે નક્કી કર્યું હતું કે અમે ત્રણેય વક્તાઓને સવાલો પૂછીશું, એ ત્રણ નક્કી કર્યા હતા. પણ જો તમારી અનુમતિ હોય ને છો એટલા જ અકબંધ હવે રહેવાના હો, તો હું એક એક સવાલ પૂછી લઉં, એટલે આમ મેં નક્કી કરેલું રહી ન જાય એમ. તો એક છે અનુમતિ આપ સૌની? ઓકે. એમને 3 અલગ અલગ વિષય પર વક્તવ્યો આપ્યા, પણ મારે એમને સવાલ સાવ એમના જુદા જ વિષયને લઈને પૂછવા છે. હું શરૂ કરીશ હર્ષભાઈથી. હર્ષભાઈએ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી શાસન અને એના પડકારની. હર્ષભાઈ કવિ અને આટલા ઉત્તમ દરજ્જાના કવિ છે, અને એ તો આપણે બહુ ઓછા સમયમાં જોયું. પણ એમનો એક બીજો શોખ અને રસ રુચિ રહી છે, એ શોખ હમણાં પુસ્તક રૂપે પણ આવ્યો. હિન્દી ફિલ્મોના ગીતકારો વિશે એમને જબરજસ્ત પુસ્તક લખ્યું છે. નાનપણથી જ આ રુચિ એમની રહી છે એવું લાગે છે. તો હર્ષભાઈ, એ પુસ્તકની વાત કરશો આપ, અને એના થોડાક એની પાછળના સર્જન પાછળની વાત હું માઇક આપને આપી જ દઉં. હિન્દી ફિલ્મોના ગીતો એ નાનપણથી જ મારા રસનો વિષય રહ્યો. વાસ્તવમાં ઉર્દુ ભાષા સુધી લઈ જનાર પણ આ ગીતો છે. પણ એને માટે એક સ્પષ્ટતા જોઈએ કે જે ગોલ્ડન એરા ઓફ હિન્દી ફિલ્મ મ્યુઝિક કહેવાય, એ તમે 1945 થી 1975 સુધીનો 30 વર્ષનો ગાળો લઈ શકો, ખાસ કરીને ગીતકારોના સંદર્ભમાં. કારણ કે એ વખતે જે ગીતકારો ફિલ્મોમાં લખતા, એક આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ તરીકે લખતા એટલું જ, વાસ્તવમાં એ લોકો પોતે મોટા શાયર મોટા કવિઓ હતા. અને એ લોકો મુશાયરાઓમાં કવિ સંમેલનોમાં આ જ રીતે પોતાની કવિતાઓ રજૂ કરતા. તમે કોઈ પણ ગીતકાર જોશો તો એને જ્યારે પહેલીવાર કોઈ લઈ આવ્યું હોય ફિલ્મોમાં, તો આવા મુશાયરાઓમાંથી જ એને લઈ આવ્યા હોય કે કવિ સંમેલનોમાંથી જ એને લઈ આવ્યા હોય. સાંભળીને તમે મજરૂહ જુઓ કે કૈફી જુઓ કે સાહિર જુઓ કે શકીલ જુઓ, કોઈ પણ. તો મારા માટે આ બહુ જ મોટો રસનો વિષય હતો, અને મેં જોયું કે આ જે કવિતાઓ છે, વાસ્તવમાં આપણે એને ફિલ્મોમાં લીધી એટલું જ છે, બાકી તો એક સરસ પ્રકારની કવિતાઓ છે. એમાં થોડું એડજસ્ટમેન્ટ એને કરવું પડે મીટરનું, શબ્દોનું, સિચ્યુએશનના સંદર્ભમાં. તો એ ગીતો હું નાનો હતો ત્યારથી જ લખતો, અને લગભગ મેં વિરલભાઈ લગભગ 4000 જેટલા ગીતો તો મેં આજથી લખી નાખેલા છે બધા સાંભળી સાંભળીને. એટલે આખી બધી નોટ્સ કેટલી બધી તૈયાર થઈ ગઈ. અને એનું મહત્ત્વ એ થયું કે એમાં એક પણ શબ્દ ખોટો ન મળે તમને, કારણ કે રેડિયોમાં એ વખતે આવું FM ને નહોતું, એટલે બહુ સ્પષ્ટ તમને સંભળાય નહીં કે શું બોલે છે. તો એ સમજવા માટે પણ એટલો બધો પ્રયાસ કર્યો હોય, કેટલા બધા લોકોને એને એ માટે પૂછ્યું હોય કે આ કુરબત બોલે છે, ગુરબત બોલે છે કે તુરબત બોલે છે, શું બોલે છે. તો એ પ્રકારે આખી એક જે પ્રક્રિયામાંથી હું પસાર થયો, પછી મને થયું કે નહીં, આ ગીતકારોને ન્યાય મળે એવું તો કંઈક કામ થવું જોઈએ. કારણ કે આપણે હંમેશા ઉર્દુના શાયર બશીર બદ્રની વાત કરીએ કે ગાલિબની વાત કરીએ, મીરની વાત કરીએ, પણ આપણે મજરૂ સુલતાનપુરની કે શકીલ બદાયુની વાત નથી કરતા એટલી સરળતાથી. તો એને માટે પણ કંઈક કામ થવું જોઈએ. એટલે આ બધા જ ગીતકારો વિશે મેં જેને યુનિક કહી શકાય એવી ઇન્ફોર્મેશન, એવો ડેટા, એમની આખી એક જેને ફિલ્મોગ્રાફી કહી શકાય, એના 2 સોંગ્સ કહી શકાય, આ બધું લઈને એક પુસ્તક કર્યું. અને એની અંદર દરેકના એક મને ગમતા ગીતનું મેં એનાલિસિસ પણ કર્યું છે, એક પૃથક્કરણ એમાં કરેલું છે. અને એનું નામ મેં રાખ્યું એક અભિન્ન અનુબંધ. એ રાખવાનું કારણ એ છે કે આ ગીતો સાથે આપણો એવો નાતો છે, અનુબંધ એટલે એક સંબંધ છે, કે જે આપણાથી છૂટો નથી પડતો ક્યારે, લાઈફ ટાઈમ આપણી સાથે હોય છે. તમે જુઓ કોઈ પણ પ્રસંગ માટે તમને એને અનુરૂપ હિન્દી ગીત તમને યાદ આવશે જ, હિન્દી ફિલ્મનું કોઈ પણ પ્રસંગ હોય. તો આ એક અનુબંધ જે છે
એના સંદર્ભમાં પુસ્તક માટે મેં પ્રયાસ કર્યો અને લગભગ 300-400 પાનાનું એક સારું પુસ્તક જેમાં 32 ગીતકારોને મેં લીધા છે અને સરસ રીતે કામ થયું. ક્યારેક તમને સમય મળે, અનુકૂળતા થાય, ક્યાંકથી પુસ્તક હાથ લાગે તો તમે ચોક્કસ વાંચજો. વાહ. મિલિંદ ને મારે એક પૂછવાનો છે સવાલ, પછી હું તુષારભાઈ તરફ જઈશ. મિલિંદ વ્યવસાય બેંક મેનેજર છે અને વિશ્વનો સૌથી મોટો મંડે હેટર છે. સોમવારને સૌથી વધારે હેટે કરે છે. આખું અઠવાડિયું જે નોકરી કરવી પડે એની શરૂઆત સોમવારથી થાય. પણ આ શબ્દ સાથે નાતો આમ તો હર્ષભાઈને પૂછવાનો સવાલ હતો, પણ મિલિંદને પૂછી લઉં. એ કઈ રીતે જાળવી રાખ્યો? અને ખાસ કરીને એક મિલિંદ જૂનાગઢ નોકરી કરે, અમરેલીમાં એને બાળપણ અને અભ્યાસ, તો બે સવાલના જવાબ મિલિંદ એક સાથે. શબ્દ સાથેનો નાતો મેન્ટેન કરવા, વોટ યુ ડુઈંગ ધ જોબ વિચ ઇઝ નોટ રાઇટિંગ, અને બીજું ઉર્દુ અને ઇંગ્લિશ કવિતાઓ ઉપર પણ તારું એટલું જ વાંચન અને અભ્યાસ છે, તો એ રુચિ કઈ રીતે કેળવાય? મેં આમ તો અગાઉ પણ એક બે જગ્યાએ એવું કહ્યું છે, ગુજરાતી ભાષાને બચાવવાની વાતો જ્યારે જ્યારે આવે છે ત્યારે હું કાયમ કહું છું કે હું LKG થી MBA સુધી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું. પણ મને ઘરે એ વાતાવરણ મળ્યું છે કે મારા પપ્પા મને ગુજરાતી બાળગીતો ગવડાવતા, ગુજરાતી વાર્તાઓ મને સંભળાવતા અને મને ગુજરાતી પુસ્તકો ઘરે મળતા, એટલે રુચિ કેળવાય છે. એટલે મને લાગે છે કે એમાં વાલીઓનો ફાળો મોટો હોય છે. એમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાથી કે ગુજરાતી માધ્યમમાં ભણવાથી બહુ ખાસ ફેરફાર થાય એવું મને લાગતું નથી. પણ સમય ખૂબ થયો છે, બહુ વાતોમાં ઊંડાણમાં જવું નથી. ભાષા આપણે અંદર ઉતરતી ત્યારે જ હોય છે જ્યારે આપણે લખીએ ઓછું અને વાંચીએ વધારે. એટલે જે કામ હું કરતો રહું છું એ વાંચવાનું છે, અને હું બધાને કહેતો પણ રહું છું કે જે નવા મિત્રો લખી રહ્યા છે એમને કાયમ એટલું જ કહેતો હોઉં છું કે તમે ખૂબ વાંચો. અને ભાષાની વાત છે ને, આપણા ગુજરાતીઓની મજા છે, ગુજરાતી જેવી ભાષા આમ તો ઉર્દુ ને ઇંગ્લિશ ને બધું ગમતો વિષય છે, પણ ગુજરાતીઓની મજા કાયમ અલગ જ રહે છે. એક બહુ નાનકડો પ્રસંગ હવે જતા જતા એક યાદ આવે છે, તો અમારા મહેશદાન ને સુરેશદાન બે એક ફરવા ગયા હતા ને એમાં એક ફોરેનર મળ્યો અને એ કંઈક ટુરિસ્ટ સ્પોટ શોધી રહ્યો હતો, ને એને એમ થયું કે આ બેને પૂછું, કદાચ ખબર હોય તો. એટલે એણે બેને પૂછ્યું કે ભાઈ ફલાણી જગ્યા ક્યાં છે, એટલે એણે ઇંગ્લિશમાં પૂછ્યું. એટલે આ બેન માથું ધુણાયું, ભાઈ ઇંગ્લિશમાં નહીં મેળ પડે. એટલે ઓલાવે કંઈક બીજી જર્મનમાં પૂછ્યું, તો આણે એમાંય ના પાડી. ઓલાવે સ્પેનિશમાં પૂછી જોયું, ફ્રેન્ચમાં પૂછી જોયું, ને કદાચ બીજી ભાષામાં ઇટાલિયનમાં પૂછી જોયું, આ બધામાં આ લોકોએ માથું ધુણાયું. એટલે ઓલો કંટાળીને વયો ગયો કે આમાં નહીં મેળ પડે. પછી વયા ગયા પછી મહેશદાને સુરેશદાનને કીધું, સુરેશદાન આપણી ભૂલ તો કહેવાય કે કાં કે એકાદી ભાષા બીજી આવડતી હોય તો કામ લાગે. એટલે મહેશદાન કે કાંઈ ફેર પડે નહીં, આ બધું એકનું એક છે. પણ સુરેશદાન કે ના ના, એકાદી આવડતી હોય તો કામ લાગે. એ કે ઓલાને 5 આવડતી હતી. તુષારભાઈ, અને મારે ભાષાને લઈને પણ સંગીત સાથે જોડીને પૂછવાનું. તુષારભાઈ, તમે વર્ષોથી સુગમ સંગીતનું સંચાલન કરો છો, ગુજરાતી ગીતોને ગાનારાની પેઢીઓની પેઢીઓ જોઈ છે અને ગુજરાતી ગીતોને ઇવોલ્વ થતા તમે જોયા છે, અર્બન સુધી તમે એમાં લખ્યા પણ છે, તો સુગમ સંગીતની તમારી રજૂઆત મૌલિક હોય છે, એકદમ જુદા અર્થઘટન સાથેની, તો એ અંગે થોડી વાત કરો. અને સાથે સાથે અત્યારે તમે ક્યાં જુઓ છો ગુજરાતી ગીતોને, આજના ગુજરાતી ઓડિયન્સ અને શ્રોતાના સંદર્ભે? આમ તો બહુ મોટું ભાષ્ય થાય એવું છે, પણ હું પહેલાં ગવાયો અને પછી છપાયો એવો કવિ છું. એટલે છાપવાનું એટલા પૂરતું થયું કે ગાનારાએ ખોટું ગાવાનું શરૂ કર્યું મારા શબ્દો. એટલે મને એમ થયું કે એમને સાચી સ્ક્રિપ્ટ પ્રોવાઈડ કરવી જોઈએ, એટલા પૂરતું જ છાપ્યું છે. મેં આજ સુધી મારું કોઈ કાવ્ય કોઈ મેગેઝિનને છાપવા માટે મોકલ્યું નથી. આ તમારા સુધી પહોંચ્યા છે, ગવાયેલા ગીતો છે. એટલે હું બહુ એના સેટ નોર્મ્સનો કવિ નથી. મેં સહજપણે લખ્યા ને મિત્રોએ સ્વરબદ્ધ કર્યા અને ગાયા. સૌમી શામલે પહેલું મારું ગીત સ્વરબદ્ધ કરીને ગાયું અને પછી ત્યાંથી ચાલે છે. ને પછી એટલું બધું મને, હું ગઝલનો અભ્યાસુ નથી, એટલે મારી મુશ્કેલી મારી મર્યાદા, કારણ કે ગઝલનું મીટર ને એનું છંદશાસ્ત્ર હું ભણ્યો નથી. ગીતનો લય મને ગમે એટલે એ પ્રમાણે લખાતું આવ્યું છે. મેં સ્વરબદ્ધ થયેલી રચનાઓ જે કમ્પોઝિશન છે એના ઉપર પણ શબ્દો લખ્યા અને મારા ગીત સ્વતંત્રપણે લખ્યા હોય એ પણ સ્વરબદ્ધ થયા.
હું બહુ શબ્દ સાથે નિસ્બતથી કામ લઉં, હું જાહેરાતનું જિંગલ પણ લખી શકું અને એ પણ એવા જ પ્રેમથી લખું. હું દૂર દૂરથી આવે સૂર સંતૂર સંતૂર એવુંય લખું અને સમજુનારી ઘરમાં લાવે રામદેવ મસાલા એવુંય લખું. મને મને એક જ થાય કે શબ્દને એવી રીતે આપણે ઉપયોગમાં લઈએ કે જે એનો હેતુ છે કોમ્યુનિકેશનનો. હું મૂળ રેડિયોનો માણસ છું એટલે ઉચ્ચરિત શબ્દનો સ્પોકન વર્ડનો માણસ છું અને રેડિયોનું એ મીડિયમ મને એ રીતે વધારે શીખવી ગયું છે કે હું જે કંઈ વાંચું વિચારું મારા મનમાં જે ચાલે છે એ હું એવી રીતે કહી શકું કે જેથી મારા સાંભળનારને એ સમજાય. એટલે મારા ગીત સરળ પણ બહુ છે. એટલે સુગમ સંગીતની પ્રથમ આવશ્યકતા જે છે અવિનાશ વ્યાસે એની બહુ સરસ વ્યાખ્યા કરી છે, સુગમ શબ્દ અને સુગમ સ્વર તો ખરા જ પણ સુગમ વિચાર પણ હોવો જોઈએ. એ એટલા માટે કે કવિ ફુરસદથી લખે, સ્વરકાર પૂરતો સમય લઈને સ્વરબદ્ધ કરે, ગાયક ભરપૂર સમય લઈને ઘૂંટીને સજ્જ થઈને ગીતની તૈયારી કરે ને રજૂ કરે, પણ ભાવકે તો એ 3.5 મિનિટની રજૂઆતમાં એ રચનાને સાંભળવાની, એના સ્વરાંકનને માણવાનું અને દાદ પણ દઈ દેવાની. ભાવકને માટે બહુ મોટી કસોટી છે. હવે જો એ વધારે સંકુલ કોમ્પ્લેક્સ અઘરું હોય ગીત કે સ્વરાંકન તો એ કોમ્યુનિકેશનમાં એ પહોંચવામાં વાર લાગે છે. એટલે અવિનાશભાઈના ગીતો આજે પણ ડૂબતાને તારે છે. કોઈ પણ કાર્યક્રમ ઝોલો ખાઈ જાય તો તમે અવિનાશભાઈનું ગીત ગાઓ અને ઓડિયન્સ પાછું જાગૃત થઈ જાય છે. અને એ એ ગીતો બહુ સરળ છે. એ અવિનાશભાઈની રચનામાં કવિતા છે કેવી છે કેવી નહીં એ બધી વાત જુદી છે, પણ એમના આટલા બધા ગીતોમાં ગીતમાં એક એક પંક્તિ સારી ગણીએ તો પણ આટલી બધી સારી પંક્તિ તો કોઈ ગીત કવિએ લખી નથી, એટલી એમની પાસેથી મળી છે. એ સીધી હૈયાને સ્પર્શે કનેક્ટ કરે એવી વાત કરે છે. તો સુગમ સંગીત સાથે હું જોડાયો ત્યારે તો રાસબિહારી દેસાઈને, ક્ષમુદી વેટિયાને, પુરુષોત્તમભાઈને એ બધાનો સૂર્ય તપતો હતો. મેં અવિનાશભાઈને પણ કામ કરતા જોયા. અવિનાશભાઈના છેલ્લા દિવસોમાં એમ પ્રશ્નોના ઉત્તર આપવા માટે એ મને જોડે લઈ જાય ને પછી હું એમના તરફથી કંઈ એમનું જે સન્માનપત્ર હોય એમાં થેન્ક્સ ગિવિંગ હું કહી દઉં. એટલે અને ક્ષમુભાઈ, દિલીપભાઈ એ બધાએ મારા ગીતો સ્વરબદ્ધ કર્યા છે. હું એટલો સદભાગી છું કે છેક નવી પેઢી સુધી, હમણાં છેલ્લે એક ફિલ્મ આવી છેલ્લો દિવસ, એમાં પણ એક ગીત છે કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં ને શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં, એ રચના પણ સ્વરબદ્ધ થઈ અને ગમી લોકોને કારણ કે એ સીધી છે કનેક્ટ કરે. તો સુગમ સંગીત એ સુગમ તો હોવું જોઈએ. આ નામ આકાશવાણીએ આપ્યું છે. આકાશવાણીના ઉચ્ચ અધિકારી ઠાકુર જયદેવસિંહ એમણે આ સુગમ સંગીત લાઇટ વોકલ મ્યુઝિક એનું ગુજરાત આ નામકરણ એમણે કર્યું છે. હવે જે થયું છે એ કાવ્ય સંગીત છે. એમાં એવા કવિઓની રચનાઓ છે કે જેમણે સ્વરબદ્ધ થવાની અપેક્ષાએ નથી લખ્યું, એટલે એમણે બહુ સ્વતંત્રપણે ગીત લખ્યું હોય. હવે એ ગીત સ્વરબદ્ધ થાય ત્યારે સ્વાભાવિક છે કે બધાને સમજાય એવી અપેક્ષા એ કવિએ કંઈ પૂર્વ શરત રાખીને લખ્યું નથી. પણ જ્યારે રચના ગવાય છે, આ ક્ષેત્ર સ્વરકારોનું જ ક્ષેત્ર છે, એ સ્વરકારોની સજ્જતાને કારણે પહોંચે છે લોકો સુધી. તમે રાવજીની કવિતા મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ છપાયેલી પાઠ્યપુસ્તકમાં આવે તમારી સામે અને તમને જો સમજાવવાનું કે તો મુશ્કેલી પડે. આખી કવિતા વિશે વાત કરી શકે એટલા સજ્જ માણસો બહુ ઓછા છે આપણી પાસે, અધ્યાપકો પણ. પણ એ ગીત સ્વરબદ્ધ થયું અને સ્વરબદ્ધ થઈને ગવાયું ત્યારે એટલા બધા ભાવકો સુધી પહોંચ્યું કે હવે બધા એ ગીતની ફરમાઈશ કરે છે કે મારી આંખે કંકુના સૂરજ સંભળાવો ને. મૂળ એક અગુજરાતી ગાયકે ગાયું છે અને એ કેટલું સમજાશે એ પાછી બીજી વાત છે, પણ ગાયન એવું સુંદર રીતે એમણે કર્યું કે એનો ભાવ પક્ષ એના સ્વરાંકનમાંથી ને એમના ગાયનમાંથી આપણા સુધી પહોંચી ગયો. તો નવી કવિતા સ્વરબદ્ધ થઈને જે આવવા માંગતી હોય એ એ અત્યારે બહુ એવા કંઈક વિશિષ્ટ પલ્લામાં છે કે જેમાંથી સ્વરકારોની જરૂરિયાતનું કેટલું નીકળે અને આમાં સ્વરકારો સ્વતંત્ર છે કવિતાની પસંદગી કરવા માટે. એટલે જ્યારે સ્વરકાર ભોળવાઈ જાય કોઈ કૃતિની ભવ્યતાથી અને એને સ્વરબદ્ધ કરવા જાય અને પરિણામે કૃતિને પણ ન્યાય ન મળે અને એમના સ્વરાંકનને પણ ન્યાય ન મળે. એટલે મેં મારા આટલા વર્ષોમાં જોયું છે કે ગવાય એની સાથે સમજાય એવી રચનાને તરત જ દાદ મળે છે. પણ હવે દાદની પૂર્વ શરત હોય જ નહીં જેમના મનમાં, અને નિજાનંદી સંપ્રદાયના કવિઓ હોય એમની વાત જુદી છે.
એ પોતાના આનંદ માટે લખે, એ તમને સમજાય ન સમજાય એમની ચિંતા નથી, એ તો કોઈ સમાન ધર્મ ભવિષ્યમાં એમની વાત સમજે ને દાદ આપે ત્યારે. પણ મેં એટલું તો જોયું છે કે જેમની અમારા જેવાની સમજાય છે ને એમને દાદ મળે છે ને, એવા કવિઓ તરફ એમનું એક વક્રદ્રષ્ટિ હોય તો છે. કારણ કે એમને એ તો એમ જ થાય છે કે આમાં કવિતા જેવું છે નહીં ને, છતાં આ લોકો દાદ આપે છે, એટલે એ કાં તો તમારા ઉપર શંકા કરે અને કાં તો અમારા જેવાને એમ ઠપકો આપે કે આવું લખે છે. પણ અમારું કામ જ આ હેતુથી લખાયેલું છે. હું એવું લખતો જ નથી કે જે પહેલાં મને ન સમજાય અને બીજું તમને ન સમજાય. એટલે હું બહુ સરળ ગીતનો જ માણસ છું અને સરળતાથી ગાઉં છું અને સરળતાથી કહું છું. એટલે નવી કવિતા એ જો સ્વરબદ્ધ થવું હશે તો શક્યતાઓ એમને માટે પણ છે. અને હવેનું સંગીત તો કેવું છે, છાપું કમ્પોઝ કરી શકે એ લોકો, કારણ કે હવે તો ગણિત છે આ, એટલે એનું મેથેમેટિક્સ છે, એ પ્રમાણે કરો તો એ આખું નોબત ગાઈ શકે, એટલા સજ્જ છે સ્વરકારો. સ્વરાંકન હવે એ રીતે મશીનના હિસાબથી થાય છે, પણ કવિતા એવી કરો. કારણ કે મારી શ્રદ્ધા એટલા માટે, મારો આગ્રહ કવિઓને એટલે છે કે એવી કૃતિઓ લખો, કારણ કે માતૃભાષા સામે બહુ મોટા પડકારો છે. અને આ નવી પેઢી સુધી જો આપણી ભાષા પહોંચાડવી હશે તો એ ગવાતા ગીત ગઝલથી જ પહોંચશે. એ ગવાય છે એટલે સચવાય છે. આજે પણ મનરભાઈની ગઝલો જેમના માથે પૂરા કાળા વાળ છે એ પેઢીના છોકરા છોકરીઓ સાંભળે છે અને ફરમાઈશ કરે છે, એટલે આ બધી રચનાઓ પહોંચીને જીવી છે. તો નવા કવિઓ પણ થોડુંક એવો સંકલ્પ કરે કે એવી રચનાઓ લખે કે જે નવી સરથી સ્વરબદ્ધ થાય, નવી પેઢી ગાય. મેં મારા દીકરાને હમણાં આ તમારા ફ્યુઝન કે એ લોકો શું કહે છે એને, નવેસરથી જે તૈયાર કરે છે એવી રીતે જે જૂના ગીતોને મૂકે છે ને, તો મેં જરા અણગમો વ્યક્ત કર્યો. મેં કહું આવી રીતે ગીત મૂકે ગુજરાતી એ તો સારું ન કહેવાય. મને એણે સરસ કીધું, મને કે પપ્પા તમે જે વાત કરો છો એ ગીત તમે ખૂબ સાંભળ્યું છે, તમારી પેઢીના એ સાંભળ્યું છે, પણ 30 વર્ષ પછીની મારી પેઢી છે ને એમને એ ગીતનો પરિચય નથી. અમારે આંખનો અફીણી દિલીપ ધોળકિયાના કંઠે અમારા સુધી નથી પહોંચ્યું, એટલે અમને કોઈ આવા નવા કલરથી પહોંચાડે તો તમારે જે કરવું છે કે તમારું ગીત સચવાય, એ તો સચવાશે. એટલે આવા નવા આવે જે લોકો નવા રંગ રૂપ સાથે, એને ઇનકાર તો ન જ કરવો જોઈએ, આવકારવું જોઈએ. એ લોકોની અપેક્ષા છે. અમે ઈચ્છીએ કે એમાં થાય ત્યારે કવિતાને અન્યાય ન થાય, એટલું થાય તો ઘણું છે. પણ સૌથી વધુ સમાપન વિરલ કરે તે પહેલાં મારો એ આનંદ આશ્ચર્ય બધું મારે ભેગું વ્યક્ત કરવું છે કે જામનગરમાં આટલે મોડે સુધી તમે લોકો આ બધી વાતો આટલા ભાવથી સાંભળો, આટલા બધા મિત્રો આવી પ્રસન્નતાથી દાદ આપે, ભાષા વિશેની અમારી અશ્રદ્ધાએ દૂર થઈ જાય એને માટે જામનગર માણસે આવવું જોઈએ થોડા થોડા વખતે, કે એને ખબર પડે કે આ ભાષામાં કામ થતું હોય એનો આવો સરસ આવકાર છે. મિત્રો અંગ્રેજી મિલિંદ જેવા સરસ મિત્રો તો અંગ્રેજીમાં ભણ્યા છે, ખૂબ વાંચે પણ છે. મિલિંદના પરિચયમાં હું હંમેશા એમ કહું છું કે આ નવી પેઢીએ જે એની પાસેથી શીખવાનું છે ને તે આ છે કે બહુ વાંચવું જોઈએ. હવે શું થાય છે કે ફેસબુક વોટ્સઅપમાં કવિતા લખે ને પછી રાહ જોયા કરે લાઇકની, હવે એ લખ્યા પછી એમને એવું લાગે છે કે આ એમણે પહેલી વાર આવો કોઈ અદ્ભુત વિચાર કર્યો છે, પણ એમણે વાંચ્યું નથી કે આ જ વાત આના કરતાં પહેલાં વધારે સરસ કહેવાઈ ગઈ છે. એટલે થોડું વાંચીએ ને તો આપણું પણ ભ્રમ નિરસન થાય અને એ રીતે આપણને પણ ફાયદો થાય. પણ અંગ્રેજી અંગ્રેજીની જગ્યાએ છે ગુજરાતીને એનો મહિમા છે. ભાષા તો અંતે ટૂલ છે, મીડિયમ છે અભિવ્યક્તિનું અને કમ્યુનિકેશનનું. હું એટલું ચોક્કસ માનું કે ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એથી અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય. વાહ, જોરદાર તાળીઓ તુષારભાઈ માટે. ને અંતે એટલું જ કહીશ કે આ ચારે કવિઓ જે આપણી વચ્ચે આપણી સામે બેઠા છે, અનિલ જોશીની બે લાઈન સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ કે કવિઓ શું કરે છે. તું કવિ છો, તારે દીવો ઓલવાઈ ન જઈને એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની છે. આ કામ એ લોકો કરી રહ્યા છે. જોરદાર તાળીઓ આજના મેઘધનુના આપણા ચારેય કવિઓ અને વક્તાઓ માટે થઈ જાય. અને કાર્યક્રમ પૂરો કરતાં એટલું જ કહીશ, આવતીકાલે અહીં જ આ સભાગૃહમાં એક સંગીત મળી સાંજ માટે તૈયાર રહેશો. ડૉક્ટર રહીશ મણિયારનું સંચાલન અને જામનગરમાં પહેલીવાર ઉદય મજુમદાર, રેખા ત્રિવેદીને સાથે યુવા અવાજ પ્રહર વોરા. આવતીકાલે ફરી મળીએ મેઘધનુ સીઝન 4 ના બીજી રાત્રિએ. શુભરાત્રી. થેન્ક યુ.